એક કરોડ 25 લાખ થી ઉપરની જેટલી પણ વધારે સેવા હોય તે હરિભક્તો અત્યારે શાસ્ત્રનું પૂજન એવી જ રીતે વક્તા મહોદયશ્રીનું પૂજન કરવા પધારશે. પહેલાં જ કહીશ પૂજ્ય શ્રી હરિસ્વામીને કે આજે અંતિમ પૂજન તમે પહેલું કરો, શાસ્ત્રનું પૂજન અને વક્તાશ્રીનું પૂજન. પૂજ્ય શ્રી હરિસ્વામી એ રૂડા રૂડા આશીર્વાદ પાઠવી આપણને સૌને દિવ્ય કથા તરફ લઈ જશે. ભુજ મંદિરના વિદ્વાન વક્તા જેની કથા શ્રવણ કરવા માટે હરિભક્તો કહેતા હોય, સ્વામી આજે કોનો વારો છે, કોનો વારો છે? અને ઘણા હરિભક્તો તો આજે ખાસ સ્વામીની કથા છે એટલે રોકાઈ ગયા છે, તેવા મૂર્ધને વક્તાના મુખની વાણી સાંભળવી એ પણ અલભ્ય લાભ આપણા માટે પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે આપણે સૌ અત્યારે વ્યાસ પૂજન થઈ રહ્યું છે, વધાવી વાલા ભક્તજનો આવા મૂર્ધને વક્તાશ્રીને ચાલો પૂજન શરૂ કરીએ. તવ મૂર્તિ દિજમ સુખાપ્તયે મરણસ્ય જયાય નિત્યદા નર નારાયણ દેવ પાહિ યદુપર્યભવત કૃપા તવા સનરો દૃષ્ટમિહાર્હતિ ક્ષણ ન પરહ સુર સત્મોન્યથા નરનારાયણ દેવ પાહિ મા. ઋષિ રૂપ ધરમ તપશ્ચરમ હ્યવમન્યેત કદાપિ કશ્ચન. સ્વયંસેવક ભાઈઓને કહી સાતીની થાળીને તૈયાર કરજો જલ્દીથી. અમારા સ્વયંસેવક ભાઈઓએ ખૂબ છેલ્લા 8-8 દિવસથી જ્યારે જ્યારે સમય થયો છે ત્યારે આરતીની થાળી તૈયાર કરી જ રાખી છે, અને આજે પણ અમારા સ્વયંસેવકો કટિબંધ છે સેવાની અંદર. ત્યારે જરૂર સાંખ્યોગી બહેનોના વિભાગમાં પણ આરતીની થાળી તૈયાર કરવામાં આવે. ગૃહસ્થ બહેનો જ્યાં યજમાન પદે બેઠેલા છે ત્યાં કને પણ આરતીની થાળી તૈયાર કરવામાં આવે જલ્દીથી. જે આ ઉત્સવની અંદર રૂપિયા 10 લાખથી કરી અને જેટલી પણ વધારે રકમની સેવા કરી હોય તે તમામ ભક્તો આરતીની અંદર લાભ લઈ શકે છે. જે આ મહા મહોત્સવની અંદર રૂપિયા 10 લાખથી કરી મોટામાં મોટી સેવા કરી હોય બધા ભક્તો આરતીની અંદર લાભ લઈ શકશે. થોડા ગરીબ ભક્તો બંને બાજુ જ્યાં સંહિતા પાઠસ્થ સંતો સત્સંગી જીવનની પારાયણ કરી રહ્યા છે ત્યાં પણ થોડા ગરીબ ભક્તો જજો. થોડા ગરીબ ભક્તો વક્તાની સન્મુખ રહેજો. બંને બાજુ અમારા સંહિતા પાઠસ્થ સંતો ભુજ ધામ, અમદાવાદ ધામ, વડતાલ ધામ, જૂનાગઢ ધામ, ધોલેરા ધામ વગેરે ધામોથી સંતો સંહિતા પાઠસ્થની અંદર પધાર્યા છે. એ સંતોના ચરણોમાં પણ નતમસ્તક આપણે વંદન કરી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બધા હરિભક્તો ઉભા થઈ જાજો. જયારે આરતી થતી હોય ત્યારે બધા હરિભક્તો લાલ વિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. ચાલો ભક્તો આરતીની જ્યોત પ્રજ્વલિત થઈ ગઈ છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભળવંત બહુ નામે, પ્રભુ જય સદગુરુ સ્વામી
સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનો ધારી પ્રભુ નિજ કુલ તનો ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા Yeah.
Swaminarayan Narayan Narayan. Mukhamara Rajas
चरणौ ते सततं समर्चति परमादरतश्च चिन्तति બધા જ સંતો અને બધા જ ભક્તોને જા 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 જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કરશું કથાની શરૂઆત. પહેલો દિવસ સેવા છે, નવો દિવસ જગન હાલવાનો હોય એ પ્રમાણે ટિકિટ ઠેલાવી નાખજો. આજથી જગ્નની શરૂઆત થાય રહી, બરોબર ને? હવે ઊંધા હાલની પાછા. હા, ખેતી કરી હોય તો ખબર હોય કે આમ સામે ચાય જાય પછી વર્તે આવવું પડે ને પાછું, તો ઉથલ મારી કહેવાય. હા, એટલે ઉથલ મારવાની. એટલે આજથી નવ દિવસ પછી કથાની પૂર્ણાવતી કરશું, એમ કરવું એને. તમે કયો એમ કરી, કયો તો શરૂઆત કરી ઉથલની, ન તો પછી મોચમ વારી. ખેતી કરી હોય ને ખબર હોય પછી એટલે જોતરો દેવો પડે ને, બધું વવાઈ જાય પછી મોચમ વારે. માથે ને નીચે બે આંટા દઈ દે એટલે ખેતર રૂપારું થઈ રહે. હો સરસ. ચાલો ભક્તો, આપણા ઉત્સવનો આજે અંતિમ દિવસ, પણ આપણા ઉત્સવની હવે શરૂઆત થશે. અંતરમાં અખંડ આનંદ હવે આ જીવીએ ત્યાં સુધી ઉત્સવ ચાલુ રહેશે. આ અંતરાત્મામાં આ નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર અનુભૂતિઓ હવે અખંડ દિન દિન પ્રતે વધશે. અને એ નરનારાયણ ભગવાન આપણા અંદર રહીને હવે આપણને અખંડ આનંદ આપશે. તમે દેશ પરદેશ જ્યાં જાઓ ત્યાં નરનારાયણદેવની આ ઝાંખીને લઈને જવાની છે. એટલે તમે જ્યાં ગમે દેશમાં હશો છતાં તમને આનંદ આ નરનારાયણ ભગવાન આપ્યા રાખશે. બધાએ આ તારીખો યાદ રાખી હતી કે 18 થી 26, 18 થી 26, 18 થી 26. કેટલાય લોકોએ આ તારીખને રટી હશે મનમાં. લાખો લોકોએ આ એક તારીખને ભાગ્યશાળી સમજીને 18 થી 26 તારીખ આપણા નરનારાયણ ભગવાનનો દ્વિશતાબ્દી મહોત્સવ છે. 18 તારીખે આવી ગઈ ને 26 આવી ગઈ. ઘણાની આજે રિટર્ન ટિકિટ હશે, ઘણાને આવતીકાલે પરમ દિવસે. ભગવાન બધાને ભેરા કર્યા ને ભગવાન પાછા જ્યાં હતા ત્યાં બધાને પહોંચાડશે. આજે આપણે છેલ્લો શ્લોક લેવાનો છે. મારા ભાગની સેવા છે છેલ્લા શ્લોકની. 8-8 શ્લોક નરનારાયણ ભગવાનના મહિમાના ગવાણા. આખા સંપ્રદાયમાં ડંકો વાગી ગયો. અમુક હરિભક્તો અને સંતો એવી વાતો કરતા હતા કે આ લોકો ભુજવાળા હવારના ભાગમાં નરનારાયણદેવનો મહિમા જ પાયરા નકરો, કે બપોર પછી કથા કરે કે હવારમાં તો નરનારાયણદેવનો મહિમા પાયરા બધાને. તો આપણે કહેવાનું મન થાય તમને બધાને આ જ કરવાનું હોય ખરેખર. હવે ઉત્સવ થાય વડતાલમાં ત્યારે હમણાં નક્કી કરી નાખે હવારના ભાગમાં લક્ષ્મીનારાયણ મહિમા જ પાવાનો લોકોને, તો કેવું નહીં પડે. મૂળ સંપ્રદાયના થાવ થઈ જ જશે, એ પોતે કરી નાખશે. એને શરણે મૂકી દો, એનો મહિમા સમજાઈ ગયો. એટલે મૂળ સંપ્રદાયની શરૂઆત. આપણે એનો ગાયજની મહિમા તો કેમ થાય લોકો? આ તો આપણા ભુજના સંતો 200 વર્ષથી સતત નરનારાયણ ભગવાનનો જ મહિમા ગાયો, એટલે આ પબ્લિક દોડીને આવી છે. એક જ જ્યારે હોય ત્યારે સંતો નરનારાયણદેવના થઈને રહેજો, આને વળગીને રહેજો, એનું આ ફળ મળ્યું. એક દીમાં ન થાય ભાઈ, એક વર્ષ માટે પ્રયાસ કરશું તોય નહીં થાય આવું રિઝલ્ટ. એ તો જ્યાંથી ગંગાની શરૂઆત થઈ હોય ત્યાંથી જે પ્રવાહ ગંગા નો જ હોવો જોઈએ તો એમાં દૈવત આવે છે. છતાંય જાગ્યા ત્યારથી સવાર હજી પણ જો દેવોના મહિમાને ગાવાની શરૂઆત થઈ જશે તો 250 વર્ષનો થશે ત્યારે ફળ બીજું આવશે. હમણાં કદાચ ઓછું બધું રિઝલ્ટ આવે, પણ હમણાંથી શરૂઆત કરી દે. જેની પાસે જે દેવની મહારાજે પ્રાપ્તિ કરાવી છે તે દેવની શરૂઆત. જે લોકો મળે ને દેવના મહિમાની જ વાતો કરવાની, અને એમાં સ્વામિનારાયણ આવી ગયા. આપણે સ્વામિનારાયણના મહિમાની જ વાતો કરે. આપણા સંતો ક્યારે માત્ર દેવને ઓળખાવ્યા છે એવી કોઈ વાત કરે તો દેવને નહીં,
દેવને ઓળખાવીને સ્વામિનારાયણ ભગવાનને જ ઓળખાવ્યા છે આપણા કચ્છના સંતોએ. ભક્તોને નરનાળ દેવની ઓળખાણ કરાવી ખાલી એમ નહીં, આ નરનાળ દેવ છે એ સ્વામિનારાયણ ભગવાન છે એવી સાચી ઓળખાણ કરાવી છે 200 વર્ષથી. અને આપણે આ જ કામ કરવાનું છે. સંતો, સાંજોગી બહેનો, બધા તમને બધાને હવે આ જ કરવાનું. જ્યાં જાઓ તમારો હો પચા હગાવ અને આ જ પાવાનું. હવે નવરાવ થાવતે જાલી જાલીના નરનાળ ભગવાનનો મહિમા પાવાનો. આને સમજો કંઈ, આ સાક્ષાત મહારાજ છે, આ ચાર હાથ ધારણ કરીને પ્રભુ ઉભા છે. કરશો ને એવું? જેમ તમારા ધંધાનો મહિમા પાવો. તમારો દીકરો રૂપારો હતો, એ કહો કે અમારો દીકરો બહુ ડાયો હોય. દીકરી ડાયો તો કહો કે અમારી દીકરી બહુ ડાયે, ગુણિયલ છે. તમારો માલ હોય ક્યાંક પ્રોડક્ટ કરતા હોય એનો મહિમા બધાને પકડાવી દો. માલો આ નરનાળદેવ પકડાવી દેવાના આપણે એને. આને ભજો, આને આને આની ઉપાસના ભક્તિ. આમાં સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પોતે આ પ્રગટ ભગવાન છે. આપણું કામ જ આ છે, એ કામને મુખ્ય બનાવી નાખવાનું. હવે ચાલો ભક્તો, છેલ્લો શ્લોક છે અને છેલ્લા શ્લોકમાં જે વાત કરી છે એના ઉપર આપણે આજે જેટલો સમય છે એ પ્રમાણે ચિંતન કરશું. અષ્ટકના બહુ ગાન થયા, સંતો ભક્તો અષ્ટકો કંઠસ્થ કર્યા. 8 શ્લોક અંતિમ શ્લોક. વિધિ શંભુ મુખા મર વ્રજસ ચરણૌ તે સતતમ સમર્ચતિ પરમાદર તસ્ચ ચિંતતિ નરનારાયણ દેવ પાહિમા. નરનારાયણ દેવ પાહિમા મી 8 શ્લોકમાં ઇક્વલ છે, બધામાં એ જ છે. પણ આગળ શ્લોકના 3 પાદમાં નરનારાયણ ભગવાનનો મહિમા ભર્યો છે. અને છેલ્લા શ્લોકમાં જે મહિમા ભર્યો છે ને તો ગજબનો ભર્યો છે. કોઈને પચે કે ન પચે એવો આકરો મહિમા નરનારાયણ ભગવાનનો ભર્યો છે. અક્ષરધામના મુક્તો નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા થઈ ત્યારે આગળ ઉભા રહીને સ્તુતિ કરતા કહે છે કે હે નરનારાયણ ભગવાન, તમે કેવડા મોટા છો. તમારી મોટપ કોણ કોણ સમજે છે એ તમને કહીએ આજે પ્રભુ. હે નરનારાયણ ભગવાન, તમારી મોટપ સ્વયં બ્રહ્મા શિવ આદિ મોટા મોટા અધિષ્ઠાતા દેવતાઓ પણ તમારો મહિમા સમજે છે. એને એનો મહિમા સમજવાનો છે. આમાં કોઈ એવું ક્યારે ન સમજવાનું કે કોઈનું આમાં નાનાપણું થાય છે કે મોટાપણું થાય છે એ નથી, આપણી સમજણમાં ફેરફાર છે. કોઈ ઈષ્ટ સ્વરૂપ અન્ય ઈષ્ટ સ્વરૂપને આરાધે કે ભજે એનાથી એ સ્વરૂપ નાનું મોટું નથી થતું, એ તો એક આર્ષ પરંપરા છે. નમનારાને ખબર હોય છે કે હું કેને નમું છું, વાતું કરનારાને ખબર થોડીક પડે, ઝાઝી ન પડે. કોઈ માણસ કોઈને પગે પડતો હોય ને ત્યારે આપણે એમ થાય આ માણસ આને કેમ પગે પડેલો, એ તો ભાઈ એને ખબર છે કે એના માટે શું કર્યું એટલે પડેલો, આપણે ખબર નથી. કોઈને કોઈને ચરણે પડતો હોય ને ત્યારે આપણે એમ થાય આના શું પગ ચાલે છે, ભાઈ એના માટે એને કંઈક કર્યું હશે, આપણે અનુભવ નથી. તો મોટા મોટા શિવ બ્રહ્માદિક દેવતાઓ નરનારાયણ ભગવાનને સતત સ્મરે છે, સતત એનું અર્ચન કરે છે એવું આ શ્લોકમાં પ્રતિપાદન કર્યું છે. આપણે ક્યારે પણ આના અવળા અર્થ નથી કરવાના, કોઈને નાના મોટાય નથી કરવાના, પણ વાસ્તવિક અનાદિ સ્વરૂપ એક નારાયણ છે એને બધાએ નમે છે. અને એ નારાયણની પાછળ જે ઐશ્વર્યો છે એ બધા એને નારાયણે ખુદે આપ્યા છે, એટલે એને બધા એને ખબર છે કે અમારી પાસે દૈવત કે પ્રતાપ છે બધો આનો લીધેલો છે. આદિ તત્વ તો એક જ નારાયણ છે, પછી આગળ એને સ્વામી લગાવીએ તો એ સ્વામિનારાયણ થાય, નર લગાવીએ તો એ નર નારાયણ થાય, આગળ લક્ષ્મી શબ્દ લગાડીએ તો લક્ષ્મી નારાયણ થાય. હે, પણ નારાયણ તત્વનાદી એક છે, કે તમામ જીવ પ્રાણી માત્રની અંદર નિવાસ કરીને રહે છે એવું આદિ તત્વ નારાયણ જ છે. તો એવા સાક્ષાત નારાયણને, એ નારાયણે ગમે એટલાને દૈવત આપ્યું હોય, મારા તમારામાં પણ જે નાનું મોટું કંઈ દૈવત છે ને નારાયણનું જ દીધેલું છે. અને આપણે એને જેને જેને દૈવત આપ્યો હોય એને આપણે નમીએ ને તો એ નમન અંતે નારાયણ સુધી જ જાય છે પાછું. બહુ સંતોએ સરસ કીધું છે, આકાશાત પતિતમ તોયમ, આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ. બધા 24 ના ભક્તો બેઠા, બધા વિદેશ ના બેઠા, તમારા ગામમાં વરસાદ પડે એનું પાણી છેલ્લે ક્યાં જાય? ભેગું થઈને દરિયે જાય. ક્યાં જાય?
આકાશાત પતિતમ તોયમ, તોયમ એટલે પાણી, આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ. પછી રડતું રડતું પાણી ક્યાં જાય? સાગરમ પ્રતિ ગચ્છતિ. એવી જ રીતે બધાએ દેવોને નમસ્કાર કર્યા હોય, અંતે છેડે રડી રડીને નમસ્કાર નારાયણમ પ્રતિ ગચ્છતિ. આટલું સમજાઈ ગયા તો બધા સમાધાન થઈ ગયા. લ્યો, ભેદ કરીને ત્યાં ઝઘડા ઉભા થાય. ઐક્ય વાત, જો એક જ પાવર હાઉસ માંથી પાવર આવતો હશે, કોઈ ક્યાં કોઈક પાવર પંખામાં ગયો, કોઈક આ માઇકમાં આવ્યો, કોઈક આ સ્પીકરમાં ગયો, પણ પાવર તો એકનો એક છે ને. હા, એક સુપ્રીમ પાવર છે, એ નારાયણ છે. એનો પાવર બધા એમાં દેખાયેલો, તારતમ્યતા. વચનામતમાં મહારાજ કીધું કે તારતમ્યતા એમાં ભગવાનનો પાવર દેખાય છે. એક આદિ તત્વ નારાયણ, એને પછી સ્વામિનારાયણ કયો તો ભલે, નરનારાયણ કયો, રામ કયો કે કૃષ્ણ કયો, એ આદિ તત્વમાં આવે છે. ભક્તો, આવી સ્પષ્ટતા સંતોએ ઘણી વાર કરી છે, પણ આજે છેલ્લો દિવસ છે એટલે પાઘડીનો છેલ્લો આંટો નબળો ન જોયો. અંદર થોડા ગાભા ગુભા હોય તો હાલે, પણ માથલો છેલ્લો જે શેપ દે ને જે, એ પરફેક્ટ આવવો જોઈએ, તો વટ પડે પાઘડીનો. એટલે આજે અંતિમ સત્ર છે. નરનારાયણ ભગવાનનું આજે મહિમાનું છોગલું ખોસવાનું છે, અને એ પાગ ફરીને આ પહેરીને આપણે ફરવાનું છે વટથી. અમે નરનારાયણ દેવના છીએ, અમે સ્વામિનારાયણ ભગવાનના છીએ. હા, એ પણ ખ્યાલ રાખવાનું. અતિ દેવનો મહિમા ગાતા ગાતા પછી સ્વામિનારાયણ શું છે એ ભૂલાઈ ન જવું જોઈએ. એ આ ઈ જ છે એમ પાછું રહેવું જોઈએ. પછી એ નોખું ન થઈ જવું જોઈએ પાછું કઈ. આપણે જે સ્વરૂપ મળ્યું છે એ સ્વરૂપનો કેફ અને નશો, એમાં કાંઈ ફેરફાર કરવા માટે આપણે આ દેવની નિષ્ઠા નથી કરાવતા. કોઈ કચ્છનો એવો સત્સંગી નહીં હોય જેને સ્વામિનારાયણનો નશો ન હોય. નરનારાયણ દેવના છે તોય સ્વામિનારાયણનો પાવર છે. અમે સ્વામિનારાયણના ભગત છીએ. અમે કોઈ નથી કહેતા અમે નરનારાયણ દેવના સાધુ છીએ. અમે નરનારાયણ દેવના ભગત છીએ. આપણે સ્વામિનારાયણના ભગત છીએ અને સ્વામિનારાયણના સાધુ છીએ. પણ આ તાત્વિક જે સમજણ મોટા મોટા સંતો આ નવ દિવસમાં ખૂબ આપી ગયા. અરે, દેશ પ્રદેશથી સંતો આવ્યા, તેણે પણ આ જ વાત કરી. પ્રાંત પ્રાંતમાંથી સંતો આવ્યા હતા, એને એક જ વાત કરી કે સ્વામિનારાયણ અને નરનારાયણ ભગવાન એક જ છે. નવરા થાવ ત્યારે ફરી રિપીટ કરીને આ ઉત્સવને આખો સાંભળજો. તો દરેક સંતો આચાર્યો મહંતોની એક જ વાત હતી કે નરનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. અને આવી સમજણ આપનાર કોણ? એ સ્વયં નારાયણ. કદાચ પહેલા ફેરફાર હોય સમજમાં, સમજવામાં, પણ આ સ્ટેજ ઉપર જયારે આવે ત્યારે બધાના માથા ફેરવનાર આપણા નારાયણ છે. એ તો આમ જ સમજો તો જ સાચી દિશા છે. આ ભગવાને જ દરેકના માઇન્ડને સેટ કર્યા. કોઈ વાત ન કરી આ સ્ટેજ ઉપરથી નવ નવ દિવસમાં. એક જ વાત બધાને નરનારાયણ ભગવાને કહી દીધું, બીજી વાત કરતા નહીં. એ કને હું જે છું એ જ વાત કરજો. અને કેવી બધા એક ધારાએ વાતો કરી, કોઈ ડિસ્ટર્બની વાતમાં. હે ભક્તો, હમણાં આપણે નરનારાયણ ભગવાનના દર્શન કરીને આવ્યા. કેવા સરસ કાજુ બદામને પિસ્તાના વાઘા પહેર્યા હો. ઠાકોરજીને લીલા લહેર કરાવે જો પૂજારી સંતો. એકવાર પૂજારી સંતોને તાળી નથી વધાવવો પડે. આપણે ખૂબ આનંદથી નવ દસ દિવસમાં હરિભક્તો આમ દર્શન કરીને આમ તૃપ્ત થઈ ગયા હો. મજા આવી ગઈ બધાને એમ. તો ઓહો, કેવા શણગાર, કેવા શણગાર. હે, ઠાકોરજી તો રૂપાળા છે જ, પણ શ્રંગાર જ્યાં રૂપાળા ચડે ને તો એ શ્રંગારની શોભા ઠાકોરજીને લીધે વધી જાય. આ કાજુ બદામ ક્યાંક કોથરામાં પડ્યા હશે માર્કેટમાં, પણ અહીં આવ્યા ને ઠાકોરજીને શરણે તો કાજુ બદામને બધા દર્શન કરે ઠાકોરજીને. અરે, જુઓ તો ખરા. હે, ઠાકોરજીને શરણે આવે એટલે ઠાકોરજી એની કિંમત વધારી નાખે. અરે ભાઈ, આપણે નરનારાયણનો ગુણ ગાઈએ છીએ, નરનારાયણનો મહિમા વધારવા નહીં. એના ગુણ ગાસતો તો આપણો મહિમા વધી જશે, આપણો મહિમા વધશે. પાછો એવો આપણો ઈરાદો એ નથી કે એનો મહિમા ગાઈને આપણી માર્કેટ ઊંચી કરવી એ નાડે ના. જેની જાનમાં બેઠા એના ગુણ જ ગાવાના. આપણે મળ્યા છે આપણા ભાગ્યમાં ઈ, જેને જેને જે ભાગ્યમાં દેવ ભગવાને પધરાવીને દીધા એનો આમ ઝંડો ઊંચો લઈને ફરો, જુઓ તમે પછી એની મજા. સત્યને પકડો. અને ભક્તો, હું તો કહું આપણે કચ્છના હરિભક્તો ભાગ્યશાળી છીએ, સંતો ભાગ્યશાળી છીએ કે આપણને આવા સંતો મળ્યા. ને એક નિશાનમાં જ આપણને રાખ્યા કે નિશાન ચૂકવા ન દીધું.
તો મુક્તો ભગવાનને કહે છે, હે પ્રભુ, શિવ બ્રહ્માદિક મુખ્ય દેવગણો તમારા ચરણ પરમ આદરપૂર્વક નિરંતર પૂજન કરે છે અને પાછું ધ્યાન કરે છે. વિચાર કરો લ્યો. હવે આપણે એમ કદાચ કહીએ કે વિષ્ણુ ભગવાનનું શિવજી અખંડ ધ્યાન કરે છે એમાં શિવજીની જરાય મહત્તા ઘટતી નથી, વાસ્તવિક વધે છે. પણ આપણે સમજાવીએ, જેમ તેમ વાતો જેમ તેમ કરી નાખીએ તો દરેકને વિદ્રોહ થવાનો જ છે. અનાદર શું કામ કરીએ આપણે? અહીંયા લખ્યું છે કે એવા મોટા મોટા દેવો આદરપૂર્વક પાછું અને નિરંતર ધ્યાન અને અર્ચન કરે છે. હે નરનારાયણ ભગવાન, અમારું તમે રક્ષણ કરજો. આ શ્લોકમાંથી એક બે શબ્દો, જેમ આગલા બે મારા ભાગના સત્રોમાં એમાં એક બે શબ્દો ઉપર આપણે થોડુંક ડીપથી ચિંતન કરી, તો એમ આજના આ શ્લોકમાંથી આપણે સતતમ સમર્ચતી, સતતમ શબ્દ ઉપર આપણે ફોકસ કરશું અને સતતમ સમર્ચતી એને આપણે સમજશું. ભગવાનને ભજવા એક અલગ વાત છે અને સતત ભજવા એ બીજી વાત છે. એક વસ્તુ શીખ્યા પછી સતત એનો રિયાઝ, એ જ એને કમ્પ્લેટ અને ટોપ લેવલનો એને કલાકાર બનાવી દે છે. સતત રિયાઝ કન્ટિન્યુઝ. ભક્તો, આજે થોડીક આપણી અંદર રહેતી ખોટની ખુલાસાની વાતો પણ કરશું. મારી અંદર પણ કંઈક ખોટ હશે, મને દેખાશે, તમારી તમને દેખાશે. થોડી ઊંડા જઈએ એવી આ વાત ઉપર આપણે ઉતરી જઈએ. ભક્તો, આપણે ભગવાનને ભજીએ છીએ, સતતમ સમર્ચતી પરમાદર, આદરપૂર્વક ભજવું અને એમાં વરી આદર. આદર બહુ મોટી વાત છે. તમે કોઈકને જમાડો એ અલગ વાત છે, અને આદરથી જમાડો એમાં ફેર હોય કે ન હોય, એ ઊંડું રહસ્ય એમાં. એકને તમે જમાડો છો પણ દેશી ભાષામાં કહી તો જાણે આમ કઈ માથે તે ફેંકતો જાય ને જાણે, એટલે એમ થાય કે આને કઈ ભાવ હે કે નથી, આમ નાખતો જ જાય અધરથી. દાળના છાંટા ઉડે, શાકમાં પડે તો શાકના છાંટા લુગડે ઉડે, આ પીરસે તો એ છે. પણ ભાવ આદરથી, ઓહો ભગવાનના ભગતે આ એને હું જમાડું. સતતમ સમર્જતી પરમાદરસ ચિંતતી. આદર શબ્દ બહુ અગત્યનો છે. ભક્તો, એક દીકરો મા બાપની સેવા તો કરતો હોય પણ એક દીકરો આદરપૂર્વક સેવા કરતો હોય એનું રિઝલ્ટ અલગ આવશે. આપણે દર્શન કરતા હોઈએ પણ દર્શનમાં આદર ભાવ હોય, ઓહો એનો આખો સ્વાદ જ અલગ આવશે. નરનારાયણ ભગવાનને આપણે આટલા વર્ષોથી ભજીએ છીએ પણ એમાં એક આદર અંદર એડ કરવાનો છે, છે જ, પણ એને થોડોક વધુ ઉપર લેવાનો છે. આદર ભાવથી સમર્ચતી અર્ચન કરવાનું છે. અર્ચનમાં બે વસ્તુ જોઈ, એક તો જે અર્ચન માટેના પદાર્થ હોય એ ઉત્તમ હોવા જોઈએ અને પૂજન કરવા માટેનો ભાવ છે એ પણ ઉત્તમ હોવો જોઈએ. કદાચ તમારી પાસે પદાર્થ ઉત્તમ નથી તો ભાવ ઉત્તમ હશે તો હાલી જશે પાછું. વિદુર પત્ની પાસે, સુલભા પાસે પદાર્થ ઉત્તમ નતા પણ એની પાસે શું ઉત્તમ હતું ભાઈ? એની પાસે ભાવ ઉત્તમ હતો. હા, અને આની કોર 56 ભોગ હતા, એ પદાર્થ ઉત્તમ હતા પણ શું ખૂટતું હતું? ભાવ ખૂટતો હતો. આવનારા અનેક હોય એમાંથી ભાવવાળા જેટલા હોય ને એનાથી આખો ભાવ જાગી આવે. આજે નરનારાયણ ઉત્સવ, અનેક સંતો હરિભક્તો આવ્યા પણ એક ભાવ ભરીને આવ્યા હોય ને એને સુખ અલગ આવે. આવવા ખાતર આવ્યા હોય એને સુખ તો આવે પણ થોડુંક અલગ આવે. આદર ભાવ. તો તમે બધા આવ્યા છો, આદર ભાવથી જ આવ્યા છો. કઈક ભાવમાં ફેરફાર રહી ગયો, હજી આપણી પાસે એક બે કે અડધો દિવસ છે. દર્શન કર્યા હશે તમે નવ દિવસ સુધી, આદર ભાવથી જ કર્યા હશે પણ કદાચ ઓછો વધુ ભાવ પ્રગટ થયો. તો આજ ફરી એકવાર દર્શન કરીને અહો ભાવથી, અહો અહો પ્રભુ, આ તમારા દર્શન અમને હોય ક્યાંથી, આ મળે ક્યાંથી અમને દર્શન, એવા અહો ભાવથી હજી એક સત્રમાં દર્શન કરજો
નરનારાયણ ભગવાનની આગળ આંખમાંથી બે હરખના આંસુ પાડજો તો એનું સુખ આખું અલગ આવશે. અહો ભાવ, તમે મા બાપની સેવા ભાગ્યમાં આવી હશે તો કરતા હશો, પણ એમાં અહો ભાવ લાવીને કરશો ને કે આ મારા મા બાપની સેવા મને મળે ક્યાંથી, આ મને મળે ક્યાંથી મળે, આ કેના ભાગ્યમાં માની સેવા લખેલી હોય, આ મને મારા માની મને સેવા મળી, એવો તમે અહો ભાવ લાવીને જ્યારે સેવા કરો ને ત્યારે એ સેવાનું સુખ આખું અલગ મળે. અને બીજા ભાઈ નથી કરતા મને કરવી પડે રી, તો એનું ફળ તો મળશે પણ થોડુંક નીચું મળશે. અહો ભાવ અને સાતત્ય, બે વસ્તુ સતત આપણે ટકાવી રાખવાની, સાતત્ય કન્ટિન્યુઅસ. આપણું થોડુંક સાતત્ય ક્યારેક ઘટે, આપણે દુઃખ પડીએ ને ત્યારે દોડીએ તો ધરો નહીં ભરાય. મારે જે વચનામૃતમાં કીધું કે એક પાણો પાણીનો ધરો ઠલવી આવ્યો, વળી બે ચાર દિવસે બીજો ઘડો ત્યાં ઠલવા જાય તો આગલા દિવસનું આગલે દી ઊંકાઈ જાય, બીજા દિવસનું બીજે દી ઊંકાઈ જાય, લાખ વર્ષ સુધી ત્યાં બીજે ત્રીજે દી ઘડા ઢોળશે તો ત્યાં કને ધરો નહીં ભરાય, ખાલી ભૂમિ ભીની થશે. પણ મહારાજ કે આંગળી જેવી સતત ધાર પડે કન્ટિન્યુઝ તો જો ત્યાં મોટું તળાવ ભરાઈ જાય. ભક્તો, આપણે મુશ્કેલી પડે ત્યારે નરનારાયણ ભગવાનને ધજા ચડાવવા દોડીએ, નારિયેલ ચડાવવા દોડીએ તો સારી જ વાત છે, આટલા દી આપણે એમ કર્યું એ, પણ હવે થોડોક ફેર ઈ કરવાનો છે. સતતમ સમર્ચતી, આ નરનારાયણ ભગવાનને રોજ સંભાળવા. તમે દેશ પરદેશ જાઓ ને કરતા હશો, પણ મારી એક નાના સંત તરીકેની વિનંતી છે કે ઉત્સવ પછી એક નિયમ રાખજો, જો શરીર હાલતું હોય ને તો એક દંડવટ નરનારાયણ ભગવાનને સંભાળીને રોજ કરજો. ઓમાંથી એક ઓછો કરી નાખશો તો નરનારાયણ ભગવાન એમ થશે કે મારા દ્વિશતાબ્દી મહોત્સવની સ્મૃતિ રાખી. તમે રોજ એક વખત ભુજ આવજો, આવશો પ્લેનની ટિકિટ લઈને નહીં, હાર્ટલી મનથી આવજો અને રોજ એક વખત આ નરનારાયણ ભગવાનના ચરણમાં માથું નમાવી જાજો તો તમે સતતમ સમર્ચતી બની ગયા. રોજ કાંઈ સહેલું હોય, ટિકિટ નથી લેવાની, તમારે ટાઈમ નથી કાઢવાનો, તમે પૂજામાં દંડવટ કરતા હોય એમાંથી એ દંડવટ એ નહીં, એમાંથી એક દંડવટ કરો ત્યારે તમે એમ સમજો કે મારું શિર નરનારાયણ ભગવાનના ચરણમાં મેં ધર્યું છે. મારે છેલ્લે તો આજે કહેવું હતું કે બધા પૂજામાં નરનારાયણ ભગવાનની મૂર્તિ રાખજો. અહીંથી એક સંત પ્રવચનમાં પણ કીધું હતું કે ખાલી નરનાણ દેશ વિભાગના ખાલી નરનાણ ભગવાનની પૂજા કરે એમની, વચનામૃતમાં જ આવશે, આજે જ મુદ્દો લીધો છે કે જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે એ બધાએ નરનાણ ભગવાનની પૂજા કરવાનો આદેશ સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે. જે એમ કે હું સ્વામિનારાયણનો છું એને એ સ્વામિનારાયણે આદેશ કર્યો કે એને નરનાણ ભગવાનની પૂજા કરવી. હવે કદાચ તમારી પૂજામાં હવે મૂર્તિ એડ કરવામાં સંકોચ થાય કે કોક તમને રોકે કે ટોકે તો તમને મનથી આ નરનારાયણ ભગવાનના ચરણમાં માથું નમાવું એમાં તો કોઈ નહીં રોકે ને, કોઈની તાકાત છે કે તમે દંડવટ કેને અંભારીને કર્યો? આખા વિશ્વમાં જેટલા સ્વામિનારાયણના ભક્તો હોય ને એ એક દંડવટ આ નરનારાયણ ભગવાનને મનોમન અંભારીને કરજો. અને શરીર કદાચ થાકી જાય ને દંડવટ થાય એમ નથી ને, તો મનથી એક વખત અમારા નરનારાયણ ભગવાનને તમે બાથમાં ગાલીને ભેટજો, તમને છૂટી છે, અંદર જવા મળશે મનથી. અને આ નરનારાયણ ભગવાનને કહેજો, પ્રભુ મારો ધર્મ એ નબળો છે, મારું જ્ઞાન એ અધૂરું છે, મારો વૈરાગ્ય કનિષ્ઠ છે, પ્રભુ તમારા બેલેન્સમાંથી મને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આપો અને પૂર્ણ બનાવીને તમારા ચરણની મને સેવામાં રાખો. આ દયાળુ છે ભગવાનો, સ્ટોક રાખીને બેઠા છે. અરે મહારાજ, રાજવેરા કોઈક લેવા આવે તો દઉં, મારા કને ધર્મ જ્ઞાન વૈરાગ્યના સ્ટોક પડ્યા, કોઈક માગે તો દઉં. ઘણી બેંક હોય ને આમેથી ઓફર કરે, ખબર, મોટી સારી કંપનીઓ ને સ્ટાન્ડર્ડ, અરે ભાઈ અમારી લોન લ્યો 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 અમારી લ્યો લોન એમ કે. હા, તો નરનારાયણ ભગવાન રાહ જોઈને બેઠા છે કે અમારા ખાતામાંથી કોઈક લોન લોન લ્યો કે. હા, પણ એટલું જોઈએ, ખાલી રજીસ્ટર થવું પડી, કંપની ઈ દેશના તમે હોવા જોઈ. હા, પછી લંડન વાળા ઓસ્ટ્રેલિયા લોન લેવા જાય તો લગભગ નહીં દેતા હોય, સિટીઝન ન થાય ત્યાં સુધી. હા, સિટીઝન થવું પડે,
સતતમ સમર્ચતી. આ ભગવાનને સતત અંબારીએ. ભક્તો શક્ય હોય ને તો પૂજામાં ઠાકોરજીના એક નાના નરનાણ ભગવાનના સ્વરૂપને રાખજો, શક્ય ન હોય તો એક દંડવટ કરજો, અને એટલું એ શક્ય ન હોય તો મનોમાં નરનાણ ભગવાનને રોજ અંબારીને બાથમાં ગાલીને ભેટજો અને મસ્તક ચરણમાં મૂકજો, તો દ્વિશતાબ્દી મહોત્સવનું ખરું ફળ તમને ભક્તો પ્રાપ્ત થઈ ગયું. બીજું કાંઈ તમને અમે કરવાનું કહેતા નથી. અને એક વાત એ અમારી ભલામણ છે, આ નરનાણ ભગવાનનું કોઈ વાંકું બોલે ને તો એને હાથ જોડીને કહેજો, પ્લીઝ અમારા આરાધ્ય નરનાણ ભગવાનનું વાંકું ન બોલજો, આટલું કહેજો. હાથ ન ઉગામજો, આંખી ન બતાવજો, એને મારજો નહીં, પણ હાથ જોડીને વિનંતી કરજો કે અમારા નરનાણ ભગવાન આરાધ્ય મહારાજે આપ્યા હે, એનું પ્લીઝ વાંકું ન બોલજો. આટલું કહેશો કે નહીં કહો? આટલું કહેજો. ભગવાન રાજી થશે, મોટી સેવા કરી એમ માનશું અમે. પતિની સેવા પત્ની થાય એટલી કરે એની પતિવ્રતાપણાની ટેક કહેવાય, પણ એ પત્ની ખાલી ગામમાં કોઈ એનું વાંકું બોલતું હોય સાંભળી ન લે ને તો એ પતિવ્રતા નારી જ કહેવાય. કોઈક જો વાંકું બોલે ને, હવે તો બાયુમાં કેટલો પાવર હે ખબર નહીં, પહેલા ને બાયુ તો કોઈ એના ધણીનું વાંકું બોલે તો સીધી સેન્ડલ ઉતારતી, જોડો ઉતારીને બતાવે, અમે બોલ જેમાં કાંઈ મારા ધણીનું વાંકું બોલે રી. હા, હવે બાયુ એમ કરે કે ભેગ્યું ભળે, થોડું મારા પાતીનું દઈ દે કે એમ ચાલુ જ ત્યાંથી પોતે કરે કે તો પછી પતિવતા નારી ન કહેવાય. હો, પતિવતા નારી પોતાનો પતિ અંધો હોય, રોગી હોય, દરિદ્ર હોય કે નપુંસક હોય, પણ ક્યાંય દિવસ એનું નબળું વેણ ન બોલે. હા, વાંકું નહીં બોલવાનું. હો, આપણા પતિ નરનારાયણ ભગવાન છે, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. આપણા મહારાજે આપ્યા, આપણે કેટલા ભાગ્ય છે ત્યારે 200 વર્ષ પહેલો મહારાજે આપણે આવું સ્વરૂપ આપ્યું, આપણે એના થઈને રહ્યા. એની નિષ્ઠા મજબૂત રાખવાની. એક કવિએ ભગવાનની આગળ પોતાનો અંતરનો એકરાર કર્યો છે ને એનું ગીત લેવું છે કે પ્રભુ હું આટલા દિવસ કેવો હતો કે હું તારી પાસે આવતો પણ ક્યારે, કે મને જ્યારે તકલીફ પડે ને ત્યારે હું તારી પાસે આવતો, મને દુઃખ પડે હું જ્યારે પછડાઈ ગયો ત્યારે તારી પાસે આવતો, એવો એકરારનો એક શબ્દ સરસ મજાનો કવિએ પોતાના દિલમાંથી ઠાકોરજીને આગળ કાઢ્યો છે ને, એ એકરાર મને ને તમને પણ કરવાનો છે. હે નરનારાયણ ભગવાન, આટલા દી તો અમે તમારી પાસે મુશ્કેલી પડે ત્યારે આવતા, પણ હવે મુશ્કેલી હોય કે ન હોય હવે તો અમે તારી પાસે જ છીએ. આવો એકરાર માટે એક પદ ગાઈ લઈએ, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ હો. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. અભિમાની બની જાઓ ત્યારે અતિ
કે અભિમાની બની જાઓ ક્યારે પણ સુખી થાય ત્યારે વિસરી નથી જવાના, આ ગુનો છે. અને આમ નિયમ છે, એકદમ હરખાડી હાલે મને ને પછી આપણે ભૂલી જઈએ એમના. ગમે એટલી સંપત્તિ આવી પડે, હું આ નરનારાયણ ભગવાન નો જ છું. આ નરનારાયણ ના દરબાર સિવાય ક્યાંય બીજે અતિ માન લેવાની ઈચ્છાય ન રાખવી. અહીંયાથી જે મળશે મને મંજૂર છે માન સન્માન, એને પતિવ્રતા નારી કહેવાય. પરણેલી સ્ત્રી પોતાના પતિ કરતા ગમે એટલો કોઈ રૂપવાન કે યવનવાન કે મોટો શેઠ સાવકાર જેવો છોકરો દેખાઈ જાય ને, તો વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કે ત્યાં એને પ્રતીતિ ના આવે. એક બસ મારો નારાયણ. ભક્તો, આ કવિએ બહુ સરસ પોતાનો એકરાર કર્યો કે મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે અભિમાની. આ બહુ મુશ્કેલી હો. મહારાજ કે વચનામૃતમાં ત્રિલોકીનું રાજ આવે અને મણ અનાજ ખાવા મળતું હતું, તેદી જેવો દાસ ને ગુલામ ગરજુ થઈને રહેતો હતો એવો રહેતો ભગવાન અતિ રાજી થાય. મારું અઘરું કેવું એ હે, આટલી જાવ જલાલી છે હમણાં અને કાંઈક વિપરીત કાળ આવે અને સંપત્તિ ચાલી જાય અને તેદી પણ આ સત્સંગમાં હમણાં ગરજ છે એવી ને એવી રહે, એટલો જ સંતોનો મહિમા ટકી રહે. આ કામ મુશ્કેલ. અને અમારા માટે વચનામૃતમાં સ્વામિનારાયણ બોલ્યા કે ભગવાન જેવા ઈશ્વરો આવી જાય સાધુમાં, છતાં પહેલો વહેલો સત્સંગમાં આવ્યો હોય ધોરેલ ઉગડે અને બધા સાધુ જેમ કેમ કરતો હતો, નમતો રહેતો હતો, ટેલ ચાકરી કરતો હતો, એવો ને એવો ભગવાન જેવા ઈશ્વર આવે તે બી રહે તો એના ઉપર ભગવાન અતિ રાજી થાય. આ બે કામ અઘરા હો. તમારા માટે રૂપિયા આવ્યા પછી કંટ્રોલમાં રહેવું અઘરું અને અમારા પાસે થોડી વિદ્વત્તા ને સમજ્યા ને, ચાર ચેલકા થઈ જાય ને પછી અમે જાલ્યા ન જલાયો પછી કામ થઈ પડે. હવે તો હું કહું એમ કરો બધા, પેલા બધા કેમ હું કરતો, હવે તો એવી હોશ થાય કે હું કહું એમ બધા કરો, તો પછી આ ભગવાન હાથમાંથી હાલાઈ જશે હો. એ પછી હું હાથમાં આવ્યું તો હરી ગયા. હું ટળે હરી ઢુકડા તે ટળાએ દાસે રે, હું ટળે હરી ઢુકડા. આપણે બધાને હરીને ઢુકડા કરવાય પણ હરીને નડે છે હું. મેરા મુજ મેં કુછ નહીં, અરે જો કુછ તેરા હૈ, મેરા મુજ મેં કુછ નહીં, જો કુછ તેરા હૈ, તો તુજકો સોંપ કે, તેરા તુજકો સોંપ કે, ક્યા લાગે ગા મોય મને મુશ્કેલી, જ્યારે પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે. ફૂલે મારી છાતી, ગલડા જાવો પ
અમને મધું છેલ્લે દી કોણ આવશે, પણ હાચા હીરા તો હવે ભેગા થયા. ચરવાઈ ચરવાઈને તરાઈ તરાઈને હાય બધાને છેલ્લે સુધી તમે ધીરજ રાખીને ખરેખર તમને હાથ જોડીને વંદન કરું છું. છેલ્લે સુધી તમને એમ થયું ઉત્સવ આપણો છે, આપણે મૂકીને જશો તો બીજા કોણ આવશે. ઘણાને એમ થાય બીજા ઘણા પડે, થોડાક જણા હશે તો પતી આવશે છેલ્લેડી. હા પછી બધા એમ જ વિચાર લેતો ખુરશી ખાલી રહી જાય. હો પણ નરનારાયણ ભગવાન તમને લાવ્યા છેલ્લે દિવસ સુધી. હનુમાનજીના જેવી ભક્તિ, હનુમાનની ટેક કે પારણ ચાલુ થાય ત્યારે આવી જાઉં ને સમાપ્ત થાય ત્યારે ઊભા થાઉં, આવી હનુમાનજીના જેવી ભક્તિવાળા ભક્તો જ્યારે સભામાં બેઠા છે. ભક્તો નરનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ અમારું તમને સંભાળવાનું સાતત્ય ટકી રહે અને સાચા અને સારા ભાવથી અમે તમને આરાધીએ એવી અમને અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. ભક્તો લોકમાં એક રિવાજ છે, તમને ખબર છે કે હવે ભૂલી ગયા ખબર નહીં, ઘર જ પડે ને ત્યારે આપણે જઈને તો સામેવાળો આપણે કંઈક કે શું કે ખબર, તમે આમ એના આમ જોતા ન હો કે જાતા ન હોય એના ઘરે, મોઢું આમે આમ આવે તો ફેરવી નાખતા ને પછી કંઈક તાણ પડે ને મૂંઝાણવા ને પછી ઘર જે ગધેડાને બાપ કેવો પડે એમ, ક્યાંક કોઈને ઘરે જાઓ ઘર જ પડે ત્યાં જાઓ તો સામેવાળો તમને શું કે, અને મનમાં મનમાં બોલી લો શું કે, ઓલો વાર તમને ઓલો કાંક તમને સંભળાવે કંઈક સંભળાવે ને શું કે, એટલે જ ત્યાં ગયો તો હવે ગુડાણો એમ કહો. હા કેવું એ કે નક્કી ન હોય, એ લોકનો રિવાજ એ. જ્યારે ભગવાન એવા નથી, ભગવાનને તો કોઈથી ન અંભારતા હો, તમે હામું એ ન જોતા હો, અને જે દી ગરજ પડે તે દીની જાવ ને તો ભગવાન એમ જ કે આવો દીકરા આવો તું તોય મારો જ છે, તું મારો જ છે, ભલે આજે આવ્યો તું તોય તું મારો ભાઈ આવ્યો તો ખરો ને. હા દીકરાએ માના લાખ તિરસ્કાર કર્યા હોય પણ દીકરાને તકલીફ પડે ને તેની માં તો એમ જ કહેશે તો મારો ગગો યા મારો દીકરો છે. એ કોઈ દિવસ દીકરાને ભૂલી નથી શકતી. ભગવાન તો એના કરતા પણ અનંત ગણી માતૃત્વ શક્તિ ધરાવનારા અને માતૃત્વ ભાવ ધરાવનારા છે. એટલે ભક્તો ભગવાન પાસે રોજ જઈએ તો સારું, પણ ઘર જ પડે તેથી જઈને તો ભગવાન આપણે ગરજાવશે નહીં હો એવા ભગવાન છે. આટલી ભગવાનમાં આપણામાં વિશેષતા, ભગવાનમાં એટલી વિશેષતા છે. આપણે પણ શીખવું આવું થોડુંક ભગવાન પાસેથી. હો કીધીએ આમું ન જોતો અને આવે ને અમે તો આટલા ડી ક્યાં ગયા તો સંભળાવવું નહીં. આપણે નરનાર દેવના હોય તો કહેવાનું વાંધો નહીં ભાઈ, તમે અમારા જ છો, અમે તમારા જ છીએ. ચાલો આપણે સાથે મળીને કંઈક તમારી તકલીફનું નિરાવરણ કરીએ. આવી પરસ્પર લાગણીની ભાવના શીખવા માટે આ દ્વિશતાબ્દી મહોત્સવ થયો છે. ભક્તો સંભળાવી દેનારા અને ધોળાવી દેનારા તો જગતમાં ઘણાય છે, પણ સાંભળી લે અને ધોળાવી ન દે એવો વર્ગ આજે આ માંડવા નીચે બેઠો છે. કોઈને હામે ન સાંભળાવે ભાઈ. આજ તો આપણી ભક્તપણાની એક ઊંચી કક્ષા છે, તો જગતના જીવમાં આપણામાં ફરક શું? જેમ જગતના જીવ કરે એમ આપણે કરીએ તો આપણી વિશેષતા શું? તો આપણે આ નરનારાયણ ભગવાનના છીએ, સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છીએ, તો એનો કંઈક ફરક હોવો જોઈએ. એ ફરક આ છે, લાખ આપણા દ્રોહ કર્યા હોય ને પછી પણ આવે ને તો એને ગલે લગાવીને મળી શકીએ એટલું તો આપણું દિલ વિશાળ હોય તો આપણે ખરેખર આ નરનારાયણ ભગવાનના કહેવાય. કેમ લાગે તમને, આટલી વિશાળતા જોઈ કે ન જોઈ? ને આપણે તો જરાક કોક વેરણું માર્યું એટલે પછી મોઢું આડું એટલે આડું છેલ્લે સુધી સીધું ન થાય. બાપા ધામમાં જાય તો કાંધ દેવાય ન જવાય આપણાથી, લેવું કેટલું આડું થતું હશે. ના ના તો કંઠી લજાય આપણી, જતું કરી દેવું ભાઈ. એ તો આપણી ભક્તપણાની એક ઊંચી ભૂમિકા છે, જતું કરી દેવું, ભૂલી જવું, વાંધો નહીં. બહુ મોટી વાતો છે ભક્તો. ભક્તપણાના લક્ષણો છે. એક પ્રશ્ન ઘણા ભક્તોને થાય છે, એનું આજે સમાધાન કરવું છે, આવડે એવું કરીશ. ઘણાને એમ થાય અવળી નિષ્ઠા રાખી અમે દેવના જ છીએ તો દેવ જોઈએ એવી મદદ કેમ નથી કરતા, ઘણાનો બિચારાને થાય પ્રશ્ન. થોડું ઊંડું ચિંતન કર્યું, ભગવાને જે વિચાર આપ્યો એ પ્રમાણે થોડાક ઊંડા વિચારથી એક વસ્તુ બહાર આવી કે આપણે ભગવાનના છીએ ખરા, પણ ભગવાનના થયા હોય ને તો ભગવાન મદદમાં થોડી સ્પીડ કરે છે. અને આમ હોવું અને થવું જરાક શબ્દ આમ સામાન્ય લાગે,
જો તમે ગ્રસ્ત છો, તમારા ઘરે 2, 3, 5, 10 જે દીકરા હોય તમારા જ કહેવાય, બરોબર? પણ એમાંથી થયા કેટલા હોય તમારા એ ગોતવા પડે. પછી અમારા સાધુ હોય તેના ચેલા હોય 2, 5, 10 જે એની શક્તિ સામર્થ્ય સાંજુક ભાઈ તો એની ચેલી હોય, પણ એમાંથી થયું કેટલી હોય એ પ્રશ્ન એ મોટો. અને ધણમાં ગાયું હોય ને બધું ગોવાડિયાનું જ કહેવાય બધું, પણ એમાંથી ગોવાડિયાની થયેલી એક બે જ હોય. આ ગૌ પ્રદર્શનમાં અમે ગયા હતા, મને બહુ તરત ત્યાં જ ક્લિક થયું. આખું ગાયનું ધણ હતું. સંતો સરસ મેં મૂવી એક બનાવી હતી, દેખાડી, તમે જોયું ન હતું, હજી જોઈ આવજો. એ આખા ગોવાડિયાના ગાયના ધણમાં એક જણો ગોવાડિયાનો કંઈક ડિસ્ટર્બ કરવા આવે છે, મારવા કે આવે છે, તો આખા ધણમાંથી એક ગાય દોડતી આવી અને ઓલા સિંગરાથી ઉલારીને પરો નાખ્યો, મારા ધણીને અડજે નહીં કે તઈ. એમ થયું, હો આ બધી હું ગાયું કહેવાય ગોવાડિયાની, પણ એમાંથી એક જ ગાય ગોવાડિયાની થઈ. એ આ થવું ને એનું જ રિઝલ્ટ છે, હોવાનું કઈ રિઝલ્ટ નથી. નરના દેવના જ છે એ બધા, પણ એમાંથી થયેલા હોય ને જે થયેલા એનું દૈવત આખું બીજું હોય. અને હોય અને થયેલા હોય એનો ભેદ તો ઘણો છે. અને એના માટે જો યાદ કરવા હોય, ક્યાંક હું કોઈ સત્રમાં ના આવ્યો અને વાત થઈ ગયો તો મને ખ્યાલ નથી, લગભગ સંતો હરભમજીની વાત નથી થઈ સમા ગોગાવારા, જેમ નરનાળદેવની બાજુમાં હરિકૃષ્ણબાજ પધરાવ્યા અને પછી એને ઉઠાડવા માટેનો આખો મામલો સર્જાણો, આખો પ્રસંગ તો તમને ખબર છે, વારે વારે સંતો કીધો છે, રિપીટ નહીં કરું. પણ એ સમા ગોગાની એક બાઈ, એને ખબર પડી કે નરનાળ ભગવાનની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવવાના છે, એ રાજ તરફથી કઈક એકબીજાની ચડચડામણથી ડખો થયો કે પધરાવા ન દેવા, કે સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન નથી. તો એ ભગવાન હોય તો જ પ્રતિષ્ઠા થાય. આખું પ્રકરણ તો તમને ખબર હે, વારે વારે કચ્છના હરિભક્તો સાંભળ્યું હે, પણ એમાંથી એક પોઈન્ટ ખાલી પકડવાનો છે. તેડે નરના દેવના અનેક હતા, પણ એક બાઈ થઈ હતી અને છોકરાને કીધું આ તલવાર ખણ કે તારા બાપુજી નથી, નકા તો મામલો બાપ બતાવી આવત, બાપુજી ગયા ભગવાનના ઘરે, એટલે હવે આ તલવાર તારા પિતાની પડી હે. ખીટીમાંથી તલવાર લઈ અને 20-21 વર્ષનો જુવાન છોકરો એના હાથમાં બાઈ તલવાર દીધી, કપારમાં કંકુનો ચાંદલો કર્યો, માથે હાથ મૂકીને આશીર્વાદ દીધા, જા દીકરા તું તારા બાપનું અસલ ખૂન છે ને આ ધાઈનું તું ધાવણ ધાવ્યો છે. ભુજ મંદિરના આપણા સંતોને તકલીફ આવી છે, રાજ તરફથી કંઈક વિવાદ થયો છે અને ત્યાં હરિકૃષ્ણ મહારાજ પધરાવા દેવાના નથી અને એ ઉઠાડવાના છે, તો તું જાજે રૂપચોકીમાં જઈને બેસી જાજે કે અનશન વ્રત લેજે, જો કોઈ અંદર પ્રવેશ કરીને ત્યાં હાથ નાખવા જાય તો આ તારા પિતાની તલવાર વાપરી લેજે કે. અને એ વીર બચ્ચો 20 વર્ષનું સિંહનું બચ્ચું આવીને બેસી ગયું. આયરું સમાગોગા ગામ બાજુમાં જ છે જી, છોકરો આવીને બેસી ગયો, પગે હાલીને આવ્યો સમાગોગાથી, મોટા મોટા સંતો દેડી સંતો ઓળખે, આવા સિંહના બચ્ચાને કોણ ન ઓળખે. આજે પણ આ સભામાં એવા કેટલા છોકરા બેઠા એને એકાએક સંતો ઓળખ્યો, તો આપણે આશ્ચર્ય થાય, આપણે એકે નથી ઓળખતા, નાને એકાએક ઓળખેરા. હરભમજીને બધા ઓળખે, 20 વર્ષનો જુવાન છોકરો હાથમાં તલવાર લઈને આવી ગયો. સ્વામી કે હરભમજી તમે અટણે, તો કે મારી માએ મૂક્યો એ મને, કે અહીંયા કંઈક સવારે તકલીફ થવાની હે, હરિકૃષ્ણ મારીની મૂર્તિને ઉઠાડવાના રાજ તરફથી કંઈક આદેશ થયા છે. તો શું કીધું એ તારી માએ? મારી માએ મને એમ કીધું કે તું મારો જણેલો દીકરો હોય ને તો કોઈ માનો જણેલો અહીંયા પહોંચવો ન જોઈએ, કે તલતલ જેટલા કટકા કરી નાખજે કે. અને એ માએ જે પાવર પાયો તો છોકરો, સ્વામીની સંતોએ કીધું કે બેચાર એ ભલે જીવ હોય, કાલ હવારે જે થવાનું સત, તું હાલીને આવ્યો હે, હાલ જમી લે, જરા ભોજન જમી લે, ભૂખ્યો થયો છે. ભક્તો વીર સપૂત થયેલું બચ્ચું સ્વામીને હાથ જોડ્યા, સ્વામી ખવાશે નહીં કે, મારા દેહ ઉપર કડકડતી આવી અને મારા સાધુ ચિંતામાં હોય અને હું જો એ વખતે અટાણે રોટલો ખાઉં તો મારું લોહી લજાય, સ્વામી ખાવાનું કામ આ મામલો પતે પછી થશે, હમણાં નહીં થાય. પાણીએ નહીં પીવું, અહીં આખી રાત ઉભો રહીશ, નિંદર પણ નહીં કરો અને મામલો પતે પછી. મારી માએ કીધું કે મને મોઢું બતાવજે, નહીં તો મારી માને મોઢું નથી બતાવવાનું. અને ભક્તો આખો ઇતિહાસ તો જાણો છો, આ જાહેર સભામાં બહુ ખોલાય ન ખોલાય ખબર નથી મને, પણ આ નરનાળ ભગવાન પ્રત્યક્ષ આ છોકરાની ભાવનાને સમજી ગયા
અને મૂર્તિમાંથી મૂર્તિ મંત થઈને ગદા લઈને જ્ઞાન ઓલે પૂજારીને પાડ્યો હેઠો ઓટાથી, ઓટ કે આ મામલો તને પતાવવાનો, કાલે રાજાને જઈને કહી દઈને કે ભાઠા નાખીશ કે કાલે કે હે. અને પછી તો ભાઈ ઇતિહાસ તમે જાણો છો, હવાર પડતા કાયદો રદ થયો અને મામલો કેન્સલ થયો અને એ હરિકૃષ્ણ મહારાજ હજી આપણે નરનારાયણ ભગવાનની બાજુમાં દર્શન દે રહ્યા. એ હરિકૃષ્ણ મહારાજના જે યાદ કરશું, નરનારાયણ ભગવાનના બે સ્વરૂપોની વાતો તો 8 દિવસ કરી, પણ આજે 9મો દિવસ બાજુમાં ઉભેલા આપણું આરાધ્ય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજની, એની પણ આજે મારે વાત કરવાનો અંતરમાં. એણે જ મને આ પ્રેરણા દીધી, એટલે હરિકૃષ્ણ મહારાજને બચાવનાર એક સમા ગોગાનું હરભમ બચ્ચું એ થયેલું હતું કહેવાય. જો હોય તો બધા આટલા દિવસ આપણે નરનારાયણના હતા જ, પણ હવે થોડો ફેર કરવાનો છે નાન બાપા, હવે થવાનું છે. આપણે થયેલા છીએ પણ એમાં પર્સન્ટેજ વાઇઝ વધારવાના છે. ભક્તો, એક તમને વાત હાથ જોડીને કહું, આપણો આ નરનારાયણનો દરબાર, એમાં કદાચ વ્યવહાર ક્યારેક કાળાંતરે નબળો થશે, કાળાંતરે ક્યારેક સાધુની સાધુતામાં નબળાઈ આવશે, પણ નરનારાયણના દૈવતમાં ક્યારેય નબળાઈ નહીં આવે. આ વાતનો જકીન વિશ્વાસ રાખજો. એ દૈવત ઠાકોરજીનું. ક્યારેક સાધુની સાધુતામાં દેશકાળના ઝપાટાથી આવે એ સંભવિત છે, ના થાય તો સારી વાત છે, ના જ થવું જોઈએ. સાધુ ક્વોલિટી જ હોવા જોઈએ, વ્યવહાર ક્વોલિટી જ હોવો જોઈએ. પણ દેશકાળના ભીડા ભક્તો એવા છે, ક્યારેક વ્યવહારને વિકસે, ક્યારેક સાધુતાને ફંગોળશે, પણ દેવનું દૈવત છે ને કોઈ ડગાવી નહીં શકે, સ્વયં નારાયણનું એ દૈવત છે. ભક્તો, એક વાત તમને કહું, લાડો જાન લઈને જાય ને જઈ, તે લાડો એકલો નો, અમે જાનૈયા ભેગા હોય ખબર. હવે ઓલી લાડી જો લાડા ભેગા બધા જાનૈયા આવ્યા, એના ડાચા જોવા જાય તો પેણી હગે કેવાય કેવાય આવ્યા હોય. અમે લાડી શું વિચારે, મજુભાઈ લાડી શું વિચારે, આપણે જાનૈયાથી લેવા દેવા કે લાડાથી લેવા દેવા. ના, જાનૈયા સારા હોય તો મજા આવે, વટ પડે જરાક, પણ હવે હોય આછા પાતરા મળ્યા હોય, ભાઈબંધ જેવા હોય, અડધા પડધા આમ હરખા ટીપટોપ હોય તો સારી વાત છે, હોવા જ જોઈએ હારા, પણ હવે નથી ને ભાંગ્યા તૂટ્યા છે તો ઓલી લાડી શું વિચારે ખબર હે. એ પડ્યા ખાડમાં, મને જેને પેણું હોય એ ટીપટોપ છે બસ. તો ક્યારેક સાધુની, ક્યારેક કાર્યકર્તાઓની નબળાઈ દેખાય, પણ આપણે પેણ્યા છીએ નરનારાયણ દેવની ટીપટોપ છે કે નથી. તો જાને યા હારા હોય, આપણી ઈચ્છા તો એવી જ રાખી, એ ટીપટોપ હોવા જોઈએ. પણ દેશકાળના ચપાટાથી કદાચ જાને યા હરખા હોય ન હોય, પણ આપણે જેને પેણ્યા છીએ ને વર રાજા છે, ટીપટોપ છે. આપણે એનો કેફ રાખવાનો અને આપણી લગન એમાં રાખવાની. હું એ વાતનું સમર્થન નથી કરતો કે સાધુ જેવું હોય હું એનું બધું હલાવી લેજો અને ઢાંકણું ને જ ઢાંકતો, પછી એમ બધને નાખતા મારી માથે. એ બેઠો હોય ધણી, એ બેઠો હોય ધણી, હા એને આમ 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 કરી રિપેર કરતા આવડે, ફટાફટ કરી લઈ રિપેર બધું. આપણે તેવી ભાવના રાખીએ, હે મહારાજ, આ તારો આખો સમુદાય દિવ્ય અને અલૌકિક હોય, પણ દિવ્ય અને અલૌકિક એક દીમાં નથી થવાતું, એની પ્રોસેસ હોય છે. ધીરે ધીરે આ મોટા મોટા સાધુ, તમને એનો મહિમા છે ને, એ નનકડા હતા તે કેવા હતા એ તો એને પૂછો તો ખબર પડે. પણ ખરાબ બતા એમ નથી કહેતો પાછું, પણ એક દિવસમાં કક્ષાને ભૂમિકા નથી આવતી એમ મારી મુદ્દો અહીંયા છે કે એક દિવસમાં દિવ્યતા અને સાધુતા દિન દિન ભજન સાધના અનનાડેન ઉપાસના ભક્તિ કરતા કરતા લેવલ ઉપર પહોંચે છે, તેમાં નાના સંતો અત્યારે કદાચ આમ જરાક ડગતા ડગતા લાગતા હશે ને, પણ થોડી ધીરજ રાખશું, હિંમત આપશું ને, તો આ સંતો પણ એકાંતિક મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી જેવા લેવલ ઉપર આ સંતો જઈ શકશે. પણ ભાઈ થોડોક ટાઈમ તો દેવો પડે ને. હવે આંબામાં બૂર નીકળે ને તૈન તમે બૂરમાં જ તોડીને વિછો કે મને એમ જ કેરીનો આમ કેસર કેરીનો સ્વાદ આવવો જોઈએ, તઈ તો તુરા લાગશે. પછી થોડીક મોટી થાય ને ડીટડ્યું તોડીને મોઢા મૂકો તો કડવી જ લાગશે. પણ થોડી ધીરજ રાખો, થોડાક દી ખમૈયા કરી જાઓ તો એ જ કેરી તાપ સહન કરશે, જેઠ વૈશાખના તડકા સહન કરશે, વાવાઝોડાની ઝપાટો ઝાલશે, અને એમ કરતા એ કેરી તૈયાર થશે અને હાંખ પડશે, હાથરામાં પાકશે અને એમાંથી મીઠો રસ નીકળશે, ઠાકોરજી રસને જમશે
અને એ મીઠો ઠંડો રસ આપણા પ્યાલામાં આવશે ત્યારે આપણે એ જ રસથી આપણે તૃપ્તિ થશે. બાકી થોડાક દી ખમૈયા તો કરવા પડે. આ નરણાદેવ નો દિવ્ય બાગ છે, આ નરણાદેવ ના બધા ફળ છે. મોટી ખેતીમાં અનેક પ્રકારના ફળ ફૂલ હોય, દરેકના સ્વભાવ નોખા હોય, તો આ સાધુ આ સાંગી જોગી હરિભક્તો આપણા નરણાદેવ નો બાગ છે, રાજા મહારાજાનો આ બગીચો છે. બગીચામાં આપણે આનંદ લેવાનો છે. કોઈક ઝાડ એવા હશે કાંટાવાળા હશે, કોઈક ઝાડ ખાટા હશે, કોઈક ઝાડ તો ઝેરી હોય, અડી તો ઢેળ ઉપડે એવા હોય. આપણી માલિકે વાવે અમુક શોભા ન હોય ખાલી. ગુરુજીભાઈ અમુક તમે મોટા મોટા બગીચામાં ફરવા જાઓ તો કાંઈ ન ખાલી શોભા જ કરે, નામાં ફૂલ આવે નામાં ફળ આવે. તો બગીચો શોભ્યો તો મારા જેવું એકાદું ઝાડું એવું ખાલી શોભા જ કરતું હોય, કાંઈ ન ફળ દે ફૂલ દે તો મેં બગીચામાં જ પડ્યું એ. હા, અમુક ઢેળ ઉપડે એવા હોય, બોટ મારેલો અમુક ઝાડને અડજોમાં, અમુક મોટા ગાર્ડનમાં જાતે ને તો બોટ મારે ને, ડોન્ટ ટચ ધીસ ટ્રી. તો હોય આ બગીચો છે જબરો ઠાકોરનો. આપણે સમજી વિચારને ફળવાલા ફળ ખપતું તાર ફળવાળા ઝાડ પાસે જવું, ફૂલ ખપતું તાર ફૂલવાળા ઝાડ પાસે જવું, અને હોશ થઈ ગયો ખંજવાળ કરાવ્યું તો એ જવું. તો ઠાકોરનો બગીચો છે આ, કોઈ નકામું નથી. એને ઝાડ વાવે એનું સિલેક્શન છે, એની ચોઈસ છે. આપણે આ બાગનો આનંદ લેવાનો છે, આનંદ લેવાનો છે. અમુક પુરાના જૂના વૃક્ષો હશે, લાખો લાખો વર્ષના હશે, એની સ્થિતિ અલગ હશે. ભક્તો આ એક ખાલી વિઝનને દ્રષ્ટિ રાખશો તો સત્સંગમાં આખો આનંદ અલગ આવશે. બાકી નકામા નકામા કરીને કાઢવા માનશો તો છેલ્લે કોઈ નહીં વધે, કોઈ નહીં વધે. દોષ છે ત્યાં તો અહીંયા છે બધા, પૂર્ણ થઈ જાય તો ધામમાં હલા જાય. કાંક ખામી છે ત્યારે તો અહીંયા છે બધા, કોઈક ઓછી ખામી કોઈકમાં વધુ ખામી છે. ભક્તો આ જ આવડું મોટું વિઝન લઈને આપણે આ ઉત્સવને પૂર્ણ કરવાનો છે. આ જ પૂર્ણાહુતિ છે, આ જ છેલ્લું પાઘડીનું છોગલું છે કે આ સત્સંગમાં દિવ્ય ભાવ, આચાર્યમાં સંતોમાં હરિભક્તોમાં હોય નાની મોટી ખોટ, કાંઈ ઢાંકવા માટે વાત નથી કરતો, વાસ્તવિકતા છે. આ તો ભાઈ કેમ ન હોય ખોટ, સાધક છે, સાધના કરે છે. જેટલા સ્કૂલમાં ભણવા જાય બધા પાસ નથી થતા, તો તમારા છોરાને સ્કૂલમાં ભણવા જ મૂકો રહા તમે? તમે પૂછો રહા કેટલા આ વખતે ફેલ થયા હતા, તો એ ત્યાં જ મૂકી રહ્યા. જેટલા ડોક્ટર કોનો જાય બધા હાજર થઈને નથી આવતા, હાચું? હા તો કયો ડોકી આમ તો કરો. આ કેટલાય કેસ ડોક્ટરના હાથમાંથી ફેલ જાય છે, તો એ દવા કરવા આપણે ત્યાં જ જવાની છે. તમને આ તો અનુભવ થયો જ હશે, ખાતે ખાતે તમારે કોઈની જીભ કચરાણી હે? કેટલાય અવાય જેની જીભ ન કચરાણી હોય કીધી, બધાને આવી ગયે ને હડપેટમાં, કોકને જડબા આવી જાય. એટલે મારી તો ટેવ, મારું જડબું આવી જાય, અઠવાડિયે એક વખત આવી જાય, સાઈડમાંથી આવે, ગટો જાળી લે માંથી. તો એ આપણે કોઈ એમ થયું દાંત હારા નક્કામાં હથડ્યું, લો એક બાજુ તો કપો કરો. થાય ભાઈ સાવધાની રાખો, બધી જગ્યાએ સાવધાની રાખવાની છે. ડેસ્ક કાર્ડનું વિપરીતપણું છે, તમને પણ સાવધાન રહેવાનું છે ને અમને પણ સાવધાન રહેવાનું છે. મહારાજ કે ધીરે ધીરે સત્સંગમાં બધા જીવ આગળ વધે છે. મહારાજ કે જેવો તેવો હોય તો એ સત્સંગમાં પડ્યો છે, માનીને અતિશય ગુણ લેવો. આ સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું વાક્ય છે. આના માટે એને નિભાવો, એને ચાન્સ આપો. તમારો દીકરો જરા ક્યાંક આડોરો, દીકરા દીકરી જરાક આડાવરા લફ્યા અને સીધા બે લાફા નાખીને ઘરમાંથી કાઢી મૂકો તો એનું કોણ, એનું કોણ સવાલ છે? બિચારા સાધક છે. તમારા દીકરા દીકરીઓ યુવાની અવસ્થામાં કોલેજ યુનિમાં ભણતા હોય, ક્યાંક જીવનમાં આડું અવળું થયું, ના જ થવું જોઈએ. આપણું સ્ટેટમેન્ટ છે, ના જ થવું જોઈએ એવું. પણ દેશકાળના ઝપાટા મહારાજે વચનામટમાં કીધું, દેશકાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર અને દીક્ષા, એ આઠમાં જેટલી તાકાત છે એટલી સંઘમાં તાકાત છે. તો જેમ તમારા દીકરા દીકરીઓને સંઘ શોભતથી બચાવવા કેટલા મુશ્કેલ છે, તેમ સમાન આખા સત્સંગમાં કોઈ પણ સાધક હોય ને બચવું ભાઈ બહુ મુશ્કેલ છે. આપણે નરણાન ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ આ તારા બાગમાં ઉભેલા વૃક્ષો સાધુ હોય, શાંતજોગી બહેનો હોય, હે પ્રભુ તમારા બાગમાં ઉભેલા હરિભક્તો હોય, મહારાજ એને કોઈ રોગ ન લાગે, કોઈ જંતુ ન લાગે, અને હેમ કેમ બધાની સાધના પાર પડે,
એવું સામૂહિક આજે નરનારાયણ ભગવાનની પાસે પ્રાર્થના કરીએ, અરજી કરીએ. પ્રભુ, નવ નવ દિવસ તમે તમારો ઉત્સવ ઉજવીએ છીએ, આથી પહેલાં અમારા વર્તનમાં કાંઈ આડુંઅવળું થયું હોય તો પ્રભુ ક્ષમ્ય ગણજો, અને હવે તમે અમારી રક્ષા કરજો. પાહી મામ, પાહી મામ, પાહી મામ. ભગવાન દયાળુ છે. નરનારાયણ ભગવાન મહારાજે 200 વર્ષથી આપણને આપ્યા, આપણે એની પાસેથી રક્ષા એટલા માટે માગી રહ્યા ભક્તો, કારણ કે એના કને રક્ષા કરવાનો પાવર છે, એની પાસે શક્તિ છે. હવે પાહીમામ શબ્દો ઉપર થોડુંક આપણે ચિંતન કરવાનું છે. રક્ષા કોની પાસેથી મંગાય એવો એક અદ્ભુત પ્રશ્ન થતો મનમાં હોય, તો જેને કોઈની પણ રક્ષાની જરૂર ન હોય, પોતે સુપ્રીમ હોય અને આપણને વિશ્વાસ હોય કે આપણી રક્ષા કરશે જ, એની પાસેથી રક્ષા માગવા જવાય. જેમ કે આ લોકમાં તમને રૂપિયા ખપતા હોય તો કેની પાસે માગવા જાઓ? તો તમે જુઓ કે આનકન માગ્યો હું અહીંયા અહીંયા, પછી વિચાર કર્યો, કોકને કહ્યું આનકન લઈ આવું તો જ્ઞાન એ ન જાય, એ કોઈ નિડેતો, એ કોઈ દીધાય નથી. પહેલાં ખાલી વાંચા તારી નિષ્ફળ જશે, પછી કે હું એ જાઉં ઓનકન લઈ આવું, હા એ જાઓ. એને ગણાયને દીધાય, ગણાયની ભલાઈ કરીએ એટલે તને ના નહીં પાડે, એટલે આપણું મન વિશ્વાસ કરે કે હા અહીંયા માગવા જવાય. તો આપણા નરનારાયણ ભગવાન આજ પહેલા અનેકની રક્ષા કરી છે, એટલે આપણે વિશ્વાસ બે કે આપણી પણ રક્ષા કરશે, કરશે અને કરશે જ, એટલે એની પાસેથી રક્ષા મંગાય, કારણ કે પોતે સુપ્રીમ છે. એને કોઈનો, એને જ્યારે કાંઈ પણ નિર્ણય લેવો ત્યારે એને કોઈને પૂછવા જવું પડતું નથી. આવો દુનિયામાં હજી કોઈ નથી. ભગવાનની પાસે જેવી ઓથોરિટી છે અને પાવર છે ને, એવું લગભગ દુનિયામાં કોઈ પાસે નહીં હોય. ઘણા કહેતા હોય કે આપણું બધું હાલે, પણ ઘરવાળા આગળ ચીરો કે એમ બધું હાલે આપણું, એક બાકાત રાખે ખાલી ઘરમાં નહીં એમ, તો જો તો એ સુપ્રીમ ન કહેવાય. સુપ્રીમ કોણ કહેવાય? જેના ઉપર કોઈ નિયંતા જ ન હોય એ સુપ્રીમ કહેવાય. કોઈની નિયંતા, કોઈને પૂછવું જ ન પડે, હા એવા એક નારાયણ છે. એટલે આપણે એની પાસે માંગણી કરીએ, પ્રભુ તમે અમારી રક્ષા કરજો. રક્ષા કરશે જેવો જેને ભીતરમાં ભરોસો હોય એની ભગવાન રક્ષા કરે છે. ગીત ગાઈએ, કોઈ મોટા પુરુષ વધારી રહ્યા છે એનું સ્વાગત પણ સાથે થઈ જાય, દર્શન થશે.
બાદ મહારાજશ્રીએ દર્શન આપ્યા, પૂજ્ય બાદ આપણા ગુરુસ્થાને બિરાજ્યા પૂજ્ય મહાન સ્વામી આપણને દર્શન દેવા માટે પધારી રહ્યા છે. ધન્ય હો. કેવા કેવા મહાપુરુષો આપણને મળ્યા છે. અતિ ભાગ્યશાળી આ કચ્છનો સત્સંગ છે. સાધુતાની મૂર્તિ સંતો આપણને પ્રાપ્ત થયા. યહી સાધના હૈ, બસ યહી કરના હૈ. અદ્ભુત આપણી દાસત્વ ભક્તિ, બસ સંતો પ્રત્યે, આચાર્યો પ્રત્યે, સાંજોગી બહેનો પ્રત્યે, ભક્તો પ્રત્યે આવો સૌને પ્રેમ ભાવ આદર ભાવ રહે. એના માટે તો આપણે દ્વિશતાબ્દી મહોત્સવ કર્યો છે. આવો ને આપણો આદર ભાવ, એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ, લાગણી, શ્રદ્ધા, પૂજ્ય ભાવ. મહારાજ નરનારાયણ ભગવાન આપણો દિન પ્રતિદિન વધારે. આવેલા ત્રણેય મહાપુરુષોને એકવાર તાળી નાથી વધાવી અને આશીર્વાદ લઈએ. છેલ્લે સુધી આ મોટા પુરુષોએ આપણી ઉપર અમી દ્રષ્ટિ કરી છે, નહીં તો આમ ઉત્સવનો છેલ્લો દિવસ એટલે આવો ઝાંખો ઝાંખો હોય, પણ કોઈ ઝાંખપ નથી પડી. દેશ દેશાંતરમાંથી ભક્તો સંતો આવ્યા હતા, ઘણા બધા પાછા ગયા, પણ સભામાં તો જાણે જોઈએ તો એમ લાગે જાણે એટલા ને એટલા ભક્તો છે એવું લાગે છે. આ નરનારાયણ ભગવાનનો પ્રતાપ છે, અદ્ભુત પ્રતાપ છે. ભક્તજનો, આપણા ભુજ નિવાસી નરનારાયણ ભગવાનનો આપણે મહિમા ગાઈએ છીએ. સવારના સત્રમાં આપણે નરનારાયણ ભગવાનનો મહિમા જ પાન કર્યું છે. આપણે
આપણને વિશ્વાસ ભગવાન ઉપર બેસે. ચાલો સરસ થયું, કથા પૂર્ણ કરવાનો આદેશ આવ્યો. પણ બાપજીએ કે કીર્તનની ફરમાઈશ મને આપી હતી ને સ્પેશિયલ મોબાઈલમાં કીર્તન મોકલાવ્યું હતું આપણા પૂજ્યપાદ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, કે આ કીર્તન બહુ સારું એ નરનાર ભગવાનના મહિમાનું. એટલે આપણા આચાર્ય મહારાજની ફરમાઈશનું એક કીર્તન ગાઈ અને પછી કથા આપણે પૂર્ણ કરશું. માળા બધા રાખી દો, તાલ ભળે તો તાલ સાથે આપણે છેલ્લું આપણા આચાર્ય મહારાજની ફરમાઈશનું કીર્તન અને એ કીર્તનના શબ્દો મેં સંતોને આપ્યા છે, સંતો પાસે શબ્દો છે જ. અને મેં ચાકર નર નારાયણ કો ધડકન મનમાં ધારું રી, આ ગીત બધા ભાવથી ગાજો અને આપણે આ ભાવ સાથે ભગવાનના ચાકર છીએ અને ચાકર થઈને રહીએ, આવો ભાવ અર્પણ કરવા માટે સૌ કોઈ ઉત્સાહમાં આવી અને ગીત ગાઈએ. મેં ચાકર નર નારાયણ કો, મેં ચાકર નર નારાયણ કો ધડકન મન માં ધારો બ્રા
સ્પષ્ટ શબ્દો બધા સમજાઈ જાય એવા. અને આ બ્રહ્માનંદ સ્વામીની કૃતિ છે, અને આપણી અમદાવાદ અને ભુજની પરંપરા પણ બ્રહ્માનંદ સ્વામીની છે. એટલે બ્રહ્માનંદ સ્વામી આપણા ગુરુ એમ કે છે કે નરનારાયણ ભગવાન છે કોણ? સાક્ષાત પરમ તત્વ પરાત્પર સ્વામિનારાયણ સ્વયં ઈજા નરનારાયણ ભગવાન છે. અખંડ બ્રહ્માનંદ સ્વામી કે મૂર્તિ મારા અંતરમાં ધારુરી, અને એ ધાર્યા પછી કામ ક્રોધ લોભ માન જે કઈ હોય બ્રહ્મ અગ્નિમાં જારૂરી બધું બરી જાય. આ નરનારાયણ ભગવાનની ઉપાસના કરશે ને કામ કરતા દોષના ઝપાટા નહીં આવે. અને આ નરનારાયણ દેવને છોડ્યા એને ઝપાટાનો કોઈ પાર નહીં રહ્યો. છોડ્યા એ ગયા, બાઉન્ડ્રીમાંથી બહાર ગયા તો ગયા. આપણે ઘણી વખત એમ લાગે કે આચાર્ય મહારાજ હોય મોટા મહારાજશ્રી વારે વારે નરનારાયણ દેવના થઈને રહેજો શું કામ કહેતા હશે? પણ ભાઈ કહેવાની પાછળ એનું નહીં આપણું ભલું. એ બાપ દીકરાને કહે કે રવાડે ચડતો નહીં જાતા શું કામ? દીકરાની ભલાઈ માટે કહે છે. આપણને દેવના થઈને રહેવાનું મોટા સંતો આચાર્યો શું કામ કહે છે? આપણી રક્ષા જ એમાં છે. છેલ્લી કડી હતું ભૂત છે. જે જે ભજન વિરોધી થઈને રહેવાનું છે. છેલ્લે ચાકર હોય શું કરે? ચાકરી કરે કે નહીં? તો કે જેનો ચાકર હોય એની. ચાકર શું કરે? તો કે ચાકરી કરે. ને કે નહીં કરે? તો કે જેનો હોય એની કરે. આપણે ચાકર કોના? નરનારાયણ ભગવાનના. જો એક વાત થોડી સ્પષ્ટ કરી દઉં, અહીંયા 9 દિવસ સુધી નરનારાયણ ભગવાનનો મહિમા ગાયો છે. આ વાત બધાને શીખવાની છે. લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ થાય ત્યારે એને લક્ષ્મીનારાયણ દેવનો મહિમા ગાવાની છૂટ છે, અમે રોકતા નથી. પણ અમે જે ગાયો એમાં દુખી ન થાજો. તમને ગાવાની પ્રેરણા લેવી હોય તો ગાજો, પણ કોઈ દુખી ન થાજો. આ જ કરવાનું આપણે બધાને. મહારાજે આપણને દેવ આવ્યા, ગઢપુર નિવાસી સંતો ભક્તો ગોપીનાથજી મહારાજને જ ગુણ ગાવાના. દરેક પ્રજાને એમાં ચોડો, બધે બધા હંચવાઈ જશે. મૂળ સિદ્ધાંત હંચવાઈ જશે, પરંપરાઓ હંચવાઈ જશે. કરો બધાનું આ કામ. આખ આ 200 વર્ષનો ઉત્સવ જેટલે આવ્યો છે કે 200 વર્ષથી ઠાકોરજી આપેલા 9 સ્થાન ઉપર પધરાવેલા દેવોનો મહિમા ઉત્કર્ષ થાય એના માટે દ્વિશતાબ્દી મહોત્સવ સંપ્રદાયમાં ઉજવાઈ રહ્યા છે. અને મૂળ ધારાઓમાં જીવાત્માઓ પાછા જાય અને જીવાત્માનું કલ્યાણ થાય આવા ઉદ્દેશથી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાણા છે. અમદાવાદમાં પણ 7 દિવસ સુધી સંતોએ 2 ટાઈમ નરનારાયણ ભગવાનનો મહિમા ગાયો હતો. મૂળીમાં પણ રાધારમણ દેવનો મહિમા 7-7, 5-5 દિવસ સુધી ગવાણો. અને આપણને વિશ્વાસ છે કે વડતાલમાં સમયો થશે ત્યારે પણ લક્ષ્મીનારાયણ દેવનો જ મહિમા ગવાશે. વડતાલના ભક્તો બેઠા હો તો સંતોને પ્રાર્થના કરજો કે અમને આ નરનારાયણ ભગવાનનો મહિમા જેમ ભુજમાં ગવાણો સાંભળવા મળ્યો એમ અમને લક્ષ્મીનારાયણ દેવનો મહિમા સાંભળવો હોય કંઈ. એમાં હરિકૃષ્ણ મહારાજ આવી ગયા, એમાં સ્વામિનારાયણ ભગવાન આવી ગયા, કાંઈ બાકી રહેતો
સજાન સ્વામી મહારાજની જય. બસ કથાનું સત્ર વિરામ, હવે આગળનો કાર્યક્રમ અમારા સભા સંચાલક સંભાળશે. અસ્તુ, બધાને જય સ્વામિનારાયણ. અવતીર્ય નિજાક્ષરાત પરા દેહ મૂર્ત્યાંબદરી વને સ્થિતઃ ભુવિ ભારત જીવ શરમણે નરનારાયણ દેવ પાહી માં, નરનારાયણ દેવ પાહી માં. અદ્ભુત વાલા ભક્તજનો, શ્વેત મંદિરમાં આપણે સૌને દર્શન આપતા અને એમાંય આજે ખાસ ઠાકોરજીએ ડ્રાયફ્રૂટના વાઘાના આપણને સૌને દર્શનનો દાન આપ્યો એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ, બદ્રીપતિ નરનારાયણ દેવ, ગોલોકપતિ રાધા કૃષ્ણ દેવ, તમામ ઠાકોરજીના સ્વરૂપને વંદન કરી એ જ નરનારાયણ દેવના અદ્ભુત મહિમાની વાતો અહીંથી આપણને સૌને કથાના દોરમાં સંભળાવી એવા ભુજ મંદિરના વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી. દિવ્ય સભાની અંદર વાલા ભક્તજનો, છેલ્લા 9 દિવસથી રોજ કચ્છના ભક્તો ઉપર કરુણા કરી અને કાયમને માટે 9 દિવસ જેમની હાજરી રહી છે એવા અમદાવાદ દેશ પીઠાધિપતિ આચાર્ય પ્રવર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય મોટા મહારાજ, જેમની આજ્ઞા અને આશીર્વાદથી આ સરસ મજાનો 9 દિનાત્મક જ્ઞાન યજ્ઞ આપણે ઉજવી રહ્યા છીએ ને જે અંતિમ દિવસે આપણને સૌને દર્શન દેવા આપણે દરરોજ આવે છે 90 વર્ષની જેમની ઉંમર છે એવા આપણા ભુજ મંદિરના મહંત સદગુરુ સ્વામી શ્રી ધર્મનંદન દાસજી સ્વામી, ભુજ મંદિરના ઉપમહંત સદગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ વરે જાદવજી ભગત, મંડળધારી સંતો, વડીલ સંતો, વિદ્વાન સંતો, સંગીતકાર સંતો, અમદાવાદ દેશ, વડતાલ દેશથી બહોળી સંખ્યામાં પધારેલા સૌ સંતો, સંહિતા પાઠસ્થ સંતો, આજે દિવ્ય બહેનોની સભામાં આશીર્વાદ આપતા સૌ સાંખ્યોગી બહેનો ઉપર ને ગ્રસ્ત બહેનો ઉપર મીઠી દ્રષ્ટિ વરસાવતા લક્ષ્મી સ્વરૂપા એવા ગાદીવાળા શ્રી ભુજ મહિલા મંદિરના મહંત સાંખ્યોગી શામબાઈ ફઈ સહિત સમગ્ર 24 વાગડ અને અબડાસા સાથે ગુજરાતમાંથી પધારેલા સર્વે તપસ્વીની સાંખ્યોગી બહેનો, યજમાનશ્રીઓ, ભુજ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, આ કથાનો રસપાન કરતા સૌ શ્રીજી મહારાજના પ્રેમી ભક્તોને ભાવથી પ્રેમથી આ સંત સભાના જય શ્રી સ્વામિનારાયણ. અદ્ભુત વાલા ભક્તજનો, આજે આપણું હૈયું પણ, આપણા પગ પણ અહીંયાથી ઉપડતા નહીં કે આટલા આટલા દિવસ આપણને આનંદ આપ્યો અને હવે આ છોડીને અહીંયાથી જવું પડશે. બહુ દુઃખ થતું હશે ભક્તોને, પણ વાલા ભક્તજનો આપણે ભલે અહીંયાથી જઈએ પણ આજે જેમ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ કીધો ને એમ હૈયામાં નરનારાયણ દેવને બેસાડીને પછી અહીંયાથી વિદાય લેજો હો. આપણા ઈષ્ટદેવ જે સ્વરૂપને અહીંયા પ્રતિષ્ઠિત કર્યો છે અને એ ભગવાન સ્વામિનારાયણ સ્વયં એમ કહેતા હોય કે જ્યારે જ્યારે તકલીફ પડે, એ ઘરની અંદર તકલીફ પડે, કોઈક ધંધાની અંદર તકલીફ પડે, ત્યારે આ મને તમને જે દેવ આપ્યા છે ને દેવને છોડતા નહીં વાલા ભક્તો. આજે દેવનું સાક્ષાત સ્વરૂપ એને આપણે સાથે લઈને જવાનું છે. એવી આપણે ગાંઠ દ્રઢ કરી મૂકીએ જીવનમાં ગમે તેવી તકલીફ આવે. અરે કદાચ મરણ સુધીની તકલીફ આવે ને તો મારે બીજે ક્યાંય જવું નથી ભાઈ. અરે મારા સુખને વાસ્તે તો મારા સહજાનંદ સ્વામી આ નરનારાયણ દેવ પધરાવ્યા છે એવી અડગ નિષ્ઠા રાખી અને અહીંયાથી વાલા ભક્તજનો વિદાય લેશો ને તો જ્યારે મારો તમારો અંત સમય આવશે ત્યારે એ જ ઠાકોરજી મને તમને લઈ જશે. આપણી નિષ્ઠા દ્રઢ રાખી એવી સરસ મજાની વાતો અહીંયા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામી આપણને સૌને કરી. વાલા ભક્તજનો, આવી કથા મને તમને સંભળાવી હોય ત્યારે બે હાથ ઊંચા કરીને આવે વક્તાશ્રીને આપણે વધાવીએ અને જીવનમાં મહારાજને એ જ પ્રાર્થના કરી કે આવા સંતના મુખમાંથી કાયમને માટે પ્રવાહ નીકળતો રહે. અમે ક્યાંક લસપી જઈએ ત્યારે આવા સંતોની કથા સાંભળીને અમે ઊભા થઈ શકીએ છીએ એવી તાકાત જો મને તમને આવતી હોય ને ત્યારે વાલા ભક્તજનની તાકાત આવા સંતના મુખમાંથી નીકળતા શબ્દો અને આ ભગવાનની કથા વાર્તાથી આવે છે. ભક્તો, આજે ઘણો બધો કાર્યક્રમ લાંબો છે, હું વધારે શબ્દો નહીં બોલું. અત્યારે માઇક ઉપર વાલા ભક્તો આપણે જોઈએ છીએ ભુજ મંદિરનો ખૂબ મોટો વ્યવહાર છે અને એ મહંત સ્વામીની આજ્ઞાથી પૂજ્ય કોઠારી પાર્ષદ વરે જાદવજી ભગત ખૂબ ખંતથી નિભાવે છે. હરિભક્તોને પણ એટલા સાચવે છે વાલા ભક્તજનો. આજે જરૂર યાદ કરી સંતો યાત્રાની અંદર જતા હોય અને એ સંતોને જાદવજી ભગત ફોન કરે એક સંતો ક્યાં પહોંચ્યા અને એ સંતો કે અમે અહીંયા કને પહોંચ્યા છીએ એટલે આખો એ ગામનો
આટલા હરિભક્તો રહે છે, આ હરિભક્તના ઘરે ઉતારો છે એવા નાના મોટા તમામ હરિભક્તોને આજ દિવસ સુધી જો યાદ રાખતા હોય તો ભુજ મંદિરના અમારા કોઠારી પાર્ષદ વરે જાદવજી ભગત વાલા ભક્તજનો જેટલું ગૂગલ કામ કરે છે ને એટલો ને એટલો માઇન્ડ અમારા જાદવજી ભગતનો કામ કરે છે. નાના નાના હરિભક્તોની પણ એટલી સંભાળ રાખતા હોય અને ખરી ચિંતા કરતા હોય, અહીંયા કને હરિભક્તો આવે અને એની ઉતારાની વ્યવસ્થા તમારે થઈ કે નહીં, જમવાની વ્યવસ્થા થઈ કે નહીં, એવા નાનાથી તમામ મોટા મોટા હરિભક્તોની સંભાળ લેતા હોય એવા પૂજ્ય જાદવજી ભગત એમના ચરણોમાં પ્રાર્થના કરું કે ભગતજી પધારો. આજે આ નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનો અંતિમ દિવસ, બહોળી સંખ્યામાં ભક્તોને એમ થયો કે અમારે આ એક છત્ર મૂકવો નથી અને આજના દિવસે તો વાલા ભક્તજનો મને તમને બહુ મોટો લાભ થવાનો છે, જે ભક્તો અહીંયા રહ્યા છે ને એને થશે, બાકી તો હરિભક્તો રહી ગયા એ રહી ગયા, આવો લાભ દિવ્ય નહીં મળે. હજી તો વાલા ભક્તજનો પૂજ્ય મહંત સ્વામી આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરશે, મોટા મહારાજશ્રીનું પૂજન કરશે, એ તમામ તસવીરો આપણી આંખની સામે ખડી થવાની છે. તો આજે સભાની અંદર વાલા ભક્તજનો જાળવી રાખજો તમારું સ્થાન. અને ખાસ વાલા ભક્તજનો આજનો બપોર પછીનું સત્ર એટલે રાજોપચારનું સત્ર છે, એટલે એ સત્રની અંદર જે કોઈ રાજોપચારના યજમાનો છે એ બપોર પછી બરોબર 2:30 વાગે પૂજ્ય નિજ મંદિરમાં અક્ષરપ્રિય સ્વામીને મળે અને એમના માર્ગદર્શન હેઠળ ત્યાં કને એમની વ્યવસ્થા કરવામાં આવશે. અને આ ઉત્સવની અંદર જે કોઈ હરિભક્તોએ જે કોઈ સંતોએ વાલા ભક્તજનો સેવા કરી છે, એ કન્વીનર સંતો હોય કે હરિભક્તો હોય, એ તમામ સંતો અને ભક્તોને અહીંયા કને બપોર પછી બરોબર 3 વાગે આજ બદ્રિકાશ્રમના આજ સભા મંડપની અંદર સભા રાખેલી છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પૂજ્ય મહંત સ્વામી તમામ સેવાકીય સંતોને વાલા ભક્તજનો વધાવવાના છે, એટલે જેટલા સંતોને ભક્તો બપોર પછી બરોબર 3 કલાકે આ સભા મંડપની અંદર તમામ ભક્તોને સંતોને હાજર રહેવાનો છે. અને મહંત સ્વામી હૃદયના રૂડા આશીર્વાદ પણ બધા ભક્તોને પાઠવવાના છે. અત્યારે આહુત કરીશ પૂજ્ય જાદવજી ભગત. પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણદેવ, પૂજ્ય વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય મોટા મહારાજ, પૂજ્ય માન સ્વામી, નાના મોટા સમસ્ત સંતો, વાલા હરિભક્તો સર્વેને જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, આજે 9મો દિવસ છે આપણે નરનારાયણદેવનો ઉત્સવ ઉજવ્યા 200 વર્ષનો, ને ખરેખર આનંદ છે. બધા સંતોને આનંદ છે, આચાર્ય મહારાજને આનંદ છે, મોટા મહારાજને આનંદ છે, ને તમને બધા દાતાઓ તથા સમસ્ત હરિભક્તોને બધાને આનંદ છે. જેને પૂછી કે ઉત્સવ કેવો થયો તો સરસમાં સરસ થયો, સરસ તમે રાજી થયા અને સારો ઉત્સવ થયો. વાલા ભક્તજનો, જ્યારે મહારાજે નરનારાયણદેવ પત્ર આવ્યા ને, પ્રસાદીનું મંદિર, જૂનું મંદિર તમે દેખો છો, ત્યારે વૈષ્ણવ સ્વામી મંદિર કીધું, પણ જમીન કેટલી હતી? 100 ફૂટ ઉત્તરડખ અને 100 ફૂટ પૂર્વ પશ્ચિમ, એટલી જમીનમાં જ મંદિર બનાવ્યું હતું. એટલે એટલામાં સભા મંડપ, એટલામાં જે કાંઈ હતું સંતોને રહેવાનું કે મંદિરનો ચોક ને મંદિર. ધીમે ધીમે વડીલ સંતોએ જમીનો લઈ લઈ સભા મંડપ કર્યો, સંતોને રહેવાનો આશ્રમ કર્યો, અક્ષરભુવન કર્યો, આ બધી જગ્યા કરી. વચ્ચે જગ્યાથી રામનું મંદિર હતું એ પણ લીધું, એ જગ્યા મોટી કરી કરીને એટલી જગ્યા કરી. પણ વાલા ભક્તજનો, તો સંકળાશ એટલી બધી હતી કે તમે દેખતા હતા ઉત્સવ સમયો કરો તો મને હરિભક્તોને દર્શન ન થાય, કારણ ઠાકોરજીનો મંડપ નાનો, આગળ ચોક નાનો, જે કાંઈ હતું એટલામાં હતું ને આપણે નિભાવતા હતા. મહારાજને એમ થયું કે આ મારા હરિભક્તો બધા દુઃખી, આ નરનારાયણદેવની ઈચ્છા શું હશે કે ખબર નહીં. મારા અહીંયા કને માન સ્વામી, હરિસુબદાસ સ્વામી હતા, ટ્રસ્ટી મંડળ હતું, કે પ્લાન આપણે કરી કે મોટું મંદિર આને કેમ કરવું. એક બે બાજુ રસ્તા ને ત્રીજી બાજુ દરબાર, એટલે ત્રિકુણિયામાં મંદિર હતું, ચોથો ખૂણો નહોતો. એટલી જગ્યામાં એ મંદિરને કેમ મોટું કરવું? તો કે આપણે નીચેથી લઈને માળ કરીને આ કરીને હું કરી, તો ભગવાનની ઈચ્છા શું હતી? ભગવાન કે આ કરે બધું મહેનત ખોટી થાય હતી, ને આ પૈસા બગાડવાની વાત છે ને મોકરતા થવાની છે, જમીન તો છે એટલી જ ને.
મહારાજે બે લોડા આડા ને ઊભા દીધા, અંજા આગલે દી મીટિંગ કરીને બીજે દી આ ભૂકંપ આવ્યો. ને મહારાજની ઈચ્છા હશે કે મોકરમાં જવાનું ત્યારે ત્યાં આપણી બોર્ડિંગ ને છાત્રાલય અત્યારે મંદિર છે ને ત્યાંથી 800 વિદ્યાર્થીઓ રહેતા ને 1500 વિદ્યાર્થીઓ ભણતા એ જગ્યા હતી ને એમાં મંદિર થયું. આજે તમે મંદિર જોઈ રહ્યા છો ને દાતાઓએ તેથી પૈસા ખૂબ લીધા, નવું મંદિર કર્યું. કે મંદિર પાસે પૈસા હતા ને એટલા. હું પહેલો ભુજ મંદિરમાં આવ્યો તો આખો દી બેસી તો 500 રૂપિયા આવે, થાળ ભેટ ધોતિયા ધર્માદો, તો એમ થાય કે આજે રૂપિયા ઘણા આવી ગયા. સમજા, આજે તો ભગવાને લીલા લેર તમને કરી દીધી ને ઠાકુરજીને કરી દીધી ને આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો. સમજા, પેલો ઓલો આવ્યો તો હરિકૃષ્ણ માયનો સમ્યો કર્યો, તે બધા હરિભક્તો ગામડામાંથી આવ્યા, શું ગાડા લઈને આવે? તેથી એર કન્ડિશન કયા ઉતારા હતા કે બે ગાડા ઊભા રાખે, માથે મોજ નાખે ને નીચે તાલપત્રી પાથરી દે ને અહીંયા એર કન્ડિશનમાં બધા ઉતારા કરે ને રે. પેલા હમણાં ગણું ને તો VIP કપ છે, અંદર ટોયલેટ બાથ કપ છે, એર કન્ડિશન કપ છે, આ કપ છે, બધું એમાં હરિભક્તો નિભાવતા હતા. જે વખત હતો જે પ્રમાણે હતું એ પ્રમાણે ચાલતું હતું. આજે આ યુગ આવ્યો, આજે હોટલું હોય કે સારી જગ્યા હોય ને તમે બધા વિદેશમાં ગયા, લંડન ગયા, આફ્રિકા ગયા, ત્યાં ફેસિલિટી ભોગવીને આવ્યા, એમ થાય તો અહીંયા જાય તો આ સગવડ ખપે. ને આજે મહારાજ તમને સગવડે બધી પૂરી પડાવે, જેટલી થાય એટલી સગવડ સંતોએ કરી. સરસમાં સરસ ઉત્સવ થયો, અમારા મેનેજમેન્ટ જુવાન સંતોએ ખૂબ કર્યું. દેવપ્રકાશ સ્વામી હોય કે ભગવત જીવન સ્વામી હોય કે આખી સાથે દિવ્ય સ્વામી હોય કે આખી ટીમ હતી જુવાન સંતોની, માન સ્વામી બધા વડીલ સંતો ભેરા થઈને બધાને ઓપ્યું કે આ કામ તમારે કરવાનું. વાલા ભક્તજનો, 225 એકરમાં અંદર બધી ગટર લાઈન ગોઠવીએ, તમે ક્યાંય પાણીનું ટીપું નહીં દેખો બારે. એ પાતાળ વીંધીને ગટરનું કર્યું, લવા લગભગ 225 કરોડના તમારે અંદર જમીનમાં પાઇપ જ પડી જાય. 2 લાખ હું બ્લોક નાખ્યા છે, ટોયલેટ બાથ કરું, આ કરું, આ ધોવાનું, ઠીકાણને પાણી પીવાના રાખવું, કોઈને એમ ન થાય કે મને આ તકલીફ પડી. આજે 2-2, 3-3 મહિના થયા સંતો કરેલા મહેનત, ને આજે કરી આજે બધાની સમાપ્તિ થવાની છે. અહીંયા ગૌ આધારિત ખેતી અમારા દેવચાણ સ્વામી 2-2.5 મહિના થયા માંડ્યા હતા ગૌ આધારિત ખેતી. આની કોઈ ખીમજી ભગત, દિનેશ ભગત, અમારા નાનડા સ્વામી, ઘનશ્યામ નંદન સ્વામી ને એ ઉત્તમ સ્વામીને માંડ્યા ખીમજી નારણ ભગત ને અહીંયા કને પ્રદર્શન ગોઠવું, સારામાં સારું પ્રદર્શન ગોઠવ્યું. પણ માન સ્વામી એટલું કહી દીધું હતું કે ટ્રસ્ટી મંડળે સારું કરજો ને હરિભક્તો પૈસા દે, કોઈને તકલીફે ન થવી જોઈએ ને કાંઈ ન થવું જોઈએ. એટલા માટે જે ચેક આવે એમાં સહી કરતા આવજો, કે બીજી વાત નહીં. કે વાલા ભક્તજનો, તમારા દાતા હોય પૈસા દીધા ને આ બધું થયું. આજે જો છો તમે સભા મંડપ, આવડો સભા મંડપ ક્યાંક જોયો હશે ભાગે? આવડો સભા મંડપ 350 ફૂટ પહોળો ને 800 ફૂટ લાંબો. વાલા ભક્ત ને ભુજ નાનાદેવનું પેલું મંદિર હતું ને, આટલો આ સ્ટેજ ઉપર ને તો આ સ્ટેજનો ખાંચો ને એટલામાં મંદિર હતું પેલા. આજે ભગવાને શું લીલા લહેર કરી દીધી, દુનિયામાં ન હોય એવું નાનાદેવનું મંદિર થયું, સારામાં સારું મંદિર થયું. એ મોટા મોટા ઉત્સવ મંદિરમાં જ પતી જાય. આજે તો દુનિયાભરનો ઉત્સવ હતો, આજે દુનિયાનો ઉત્સવ છે, આપણો એકનો નથી. આખા ઇન્ડિયામાંથી ને અમેરિકામાંથી ને આફ્રિકામાંથી ઓસ્ટ્રેલિયામાંથી, ઠીક છે કચ્છના સત્સંગી આવે પણ બીજા સત્સંગી આવે પૂછી ક્યાંના, તો વડુના કે કરજીસરના કે કોઈ ક્યાંક ડાંગરવાના, કે બધા જુગા જુદા મોખાસરના ને ક્યાં ગુજરાત આખાના હરિભક્તો આવ્યા. અમેરિકાથી ભુજનો ઉત્સવ નાનાદેવનો જોવા ને ખરેખર ઉત્સવ જોઈને રાજી થયા. ને તમે દાતાઓ પૈસા દઈને રાજી થયા ને આ માન સમય આગળ સંતોએ તમને પૂરેપૂરું સન્માન કર્યું. કાલે વાત કરી કે સેવા આશ્રમ થયું, હરિભક્તો દાતાના સહયોગથી થયું હે. અમે તો કોઈ કમાવા જતા નથી, પણ તમને દાતાઓને માન સમય પ્રેરણા કરે કે બહુ બીજા ઉપમાન સ્વામી હોય કે કોઠારી હોય કે જે સંતો પ્રેરણા કરે, ટ્રસ્ટીઓ પૈસા દે છે, તમે દાતાઓ પૈસા દો છો ને સારું સારું સેવા આશ્રમ થયું છે. ને માન સ્વામીની ઈચ્છા એ પણ છે કે સેવાશ્રમ સારું ચાલે, કોઈ પાસે ચાર્જ ન લેવું. આટલા બધા દાતાના સહયોગથી આપણે હલાવીએ છીએ ને હલાવશી,
ને કોઈ જરૂર પડશે દાતાને ક્યાંથી થોડીક ભરતી કરી દેજો, વાંધો નથી. હજી અન્નસત્ર કરવાનું છે, એક જગ્યાએ અન્નસત્ર કર્યું ચાલુ, તૈયારી કરી. આજુબાજુના હરિભક્તો આપણા પટેલો જે કર્યો વિરોધ, અહીંયા અમારા ઘર કને અન્નસત્ર ન જોઈ કે અમારા એરિયામાં ન જોઈ. હશે મહારાજની ઈચ્છા, જેથી મહારાજની ઈચ્છા હશે, જ્યાં મહારાજની ઈચ્છા હશે અન્નસત્ર થશે ને થશે, ને સારામાં સારું અન્નસત્ર કરવું એ. બાકી ફરતો દવાખાનું વાત કરી કે આ ચોવીસેમાં બેચારા વૃદ્ધ માણસોને ડાયાબિટીસ હોય કાંઈ હોય કાંઈ, એક દવાખાનું ફરતું. મને 25 વર્ષ પહેલાં ડૉક્ટર વેલાણી જોગેશભાઈ કહ્યું કે તમે એક ફરતું દવાખાનું ચોવીસી માટે રાખો, પણ સંજોગે ન થયું. હવે માન સામેની ઈચ્છા એ કે આ ચોવીસે મેં એક આપણા સત્સંગીઓ હોય કે બીજા હોય, ફરતું દવાખાનું હોય, ઘેઢા માણસો હોય, કે ભુજમાં આવવું ન પડે, જે સારવાર થાય એ થાય, ગામોગામ જાય, બધાની સેવા કરે. ડાયાબિટીસવાળું હોય એનું લેબોરેટરી થોડીક લેવી કે ડાયાબિટીસવાળું હોય કાંઈ જોઈ દે, બધું કરી દે. એ માન સામેની ઈચ્છા છે. બીજા ફરતું ઢોરવાળાને ગાયોના માટે કે જાનવર માટે ફરતું દવાખાનું કરવું. બીજું એક છે કે માન સામેની ને વડીલ સંતોની ઈચ્છા કે નાણ સરોવર પ્રસાદીની જગ્યા એ આદિ પ્રચેતાઓ અહીંયા કાને તપ કર્યું ને નારદજીએ સાધુ કર્યા, એટલે કે આજે હજારો વર્ષની વાત આ તીર્થસ્થળ, તેમાં આપણું મંદિર જોઈ. પહેલાં મંદિર માટે જમીન જોઈ હતી, અમુક સંતોએ ના પાડી કે અહીંયા જરૂર નથી, આપણે પૈસા નથી ખર્ચવા, રહી ગયું. હવે માન સામેની ઈચ્છા થઈ આ જમીને આવી, દાતાએ રામજીભાઈ જમીને દીધી, રામજીભાઈ કોટ પૂરો કોઠારી, લગભગ 12 એકર જમીને, તેમાં જોઈએ એટલે આપણું વિશ્રાંતિ ભવન થાય, મંદિર થાય, ને હરિભક્તો લાભ લ્યો. એનું ખાતમુહૂર્તનું છે આવતો શ્રાવણ સુદ 12 નું મુહૂર્ત છે. તે દિવસે દાતાઓ તમારે આવવાનું છે, જેટલા આવી શકો એટલા આવજો. ખાતમુહૂર્ત છે, સારામાં સારું વિશ્રાંતિ ભુવને થાય, મંદિરે થાય, ને બીજા આવતા જતા માણસોનો આશરો થાય, એવું બધું સરસ બનાવવાનું છે. અમારા સંતો છે, ટ્રસ્ટી મંડળ નિમાઈ ગયું, આ કામ કરાવે, ધીમે ધીમે ચાલુ થશે. હવે ઉત્સવમાંથી નવરા થશે, પછી એ ચાલુ કરશે. વાલા ભક્તજનો, ને મહારાજે શિક્ષાપત્રી બનાવી એ આ બધાએ લખીને આપણે હરિભક્તોને સંતોને ને બધાને આપી, આવી શિક્ષાપત્રીને 200 વર્ષની તૈયારી છે. આજે 79ની સાલ હાલે, હવે ક્યાંથી આપશે, 80, 81, 82 તેથી વસંત પંચમીને દિવસે આ શિક્ષાપત્રીનો જન્મ દિવસે, ને સારામાં સારો ઉત્સવ ભુજ મંદિરમાં કરવો. આ તમને બધાને મોરથી તૈયારી આમંત્રણ છે કે શિક્ષાપત્રી ઉત્સવમાં તમારે બધાને આવવાનું છે, ને માનસામીનું આમંત્રણ છે, ટ્રસ્ટી મંડળનું આમંત્રણ છે. આપણે શિક્ષાપત્રી ઉત્સવ કરી, પછી પછી બીજા ઉત્સવ ધીમા ધીમા આલ્યા આવશે. મહારાજને 200 વર્ષનો ઉત્સવ કર્યો, દ્વિશતાબ્દી, થોડાક દી થાય તો મહારાજને 250 વર્ષનો ઉત્સવ થશે, 250 વર્ષનો ઉત્સવ પણ કરશે. આપણે મહારાજે પોતે વડતાલમાં ઉત્સવ કરે, કારિયાણીમાં કરે, લોયામાં કરે, ને ભુજમાં કરતા. મહારાજને ઉત્સવ પ્રિય હતા, ને મહારાજ મોટા આચાર્ય મહારાજના પણ આશીર્વાદ છે, સારામાં સારા ભેય ઉત્સવ થાય, ને બીજા ઉત્સવ તો ચાલુ જ. મહારાજને 200 વર્ષ 250 નાનાદેવને 225 વર્ષ એ પાછળ યુવાન સંતો કર્યા જ કરશે. એ કર્મ ચાલુ રહેવાનો નથી, કર્મ કાયમ ચાલુ રહેશે. આ યુવાન સંતોને કાંઈ પણ પ્રવૃત્તિ કાપશે ને, એ યુવાન સંતો લંડન જાય, આફ્રિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, યુવાન સંતો યુવક મંડળને પ્રોત્સાહન કરે, બીજા સંતો મંડળમાં કથા વાર્તા કરે. એ કર્મ ચાલુ છે, ઓસ્ટ્રેલિયા હોય કે આફ્રિકા હોય કે ઇન્ડિયા હોય. વાલા ભક્તજનો, 6-6, 8-8 મહિના ગાડીમાં રસોડો લઈ ને આખા 6 ઇન્ડિયા ફરે, કચ્છના સત્સંગી મેસ્ત્રી હોય કે બીજો હોય ત્યાં જાય, ને ત્યાં કને રોકાય, સત્સંગ કરાવે. આવોને આવી રીત ચાલુ વડીલ સંતો કરી ગયા છે, આ બધો કાર્યક્રમ ચાલુ રહેશે. અને આપણા હરિભક્તો, વડીલ સંતો એટલું કહ્યું, જ્યાં કચ્છના હરિભક્તો તમારે જવાનું બરાબર. આજે વડીલ સંત ઓસ્ટ્રેલિયા ગયા, ન્યુઝીલેન્ડ ગયા, કચ્છના ગયા, ને કચ્છના કેનેડામાં ઘણા પોગાય, ને ઘણા ફોન કરે, સ્વામી અમે કચ્છના છીએ, અમે ખૂણામાં પોગાય, તો તમે આવજો કેનેડા, ને અહીંયા કામ કરીએ આપણે. અમારા વાન સ્વામી નક્કી કર્યું હોય કેનેડામાં જવાનું, ઉત્સવ થઈ રહે. પહેલાં વાત હતી ઉત્સવ પહેલાં જવાનું,
પણ હવે સંજોગે પોગી નથી શક્યા. ઉપમાન સ્વામી સાથેની સંતોની ટીમ કેનેડા જશે, હરિભક્તોને રાજી કરશે. આ બધો કાર્યક્રમ ચાલી છે અને ચાલુ રહેવાનો છે. ને ત્યાં કેનેડાના હરિભક્તો અવારનવાર ફોન આવતા હોય. હમણાં આવે હરિભક્તો કેટલા, સ્વામી અમારું ભૂલી ગયા, અમારું ભૂલી ગયા વરા. એ ભૂલવાના નથી વાલા ભક્તજનો. આજે મુંબઈમાં કચ્છના કેટલા હરિભક્તો હોય, લગભગ 7 લાખથી 1.5 લાખ હે. માન સ્વામી કે મુંબઈમાં કચ્છના હરિભક્તો હોય તો આપણે ઠેક ઠેકાણે આપણે સત્સંગ ભવન બનાવવા, જ્યાં કચ્છી હોય આપણે સંભાળવા, એનો કાર્યક્રમ ચાલુ છે. ને સારામાં સારો સત્સંગ મુંબઈના કરેરા, જેમ લંડનમાં કરો, આફ્રિકામાં કરે, આપણે સત્સંગ કેમ જળવાય એ આપણે જોવાનું છે. મહારાજનું ભજન ને ભક્તિ જે કોઈ કરે સારી કરે, જુવાન સંતોની ટીમ મહેનત કરે. વાલા ભક્તજનો, આ ઉત્સવ થયો ને, એમ આ વડીલ સંતો બાળકૃષ્ણ સ્વામી હોય કે ભગવદજીવન સ્વામી હોય કે વડીલ સંતો, આજે 12 મહિના થયા એ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ એમને એમ ફર્યા, તમને હરિભક્તોને આમંત્રણ દેવા, આમંત્રણ દેવાની સાથે જોરી પણ કરીને બધું સત્સંગ કર્યો ને તમને રાજી કર્યા ને તમે સંતોને રાજી કર્યા. છેલ્લી વખત માન સ્વામી લંડન ગયા, માન સ્વામી આફ્રિકા ગયા ને એ બધા હરિભક્તોને પ્રેરણા કરી. હરિભક્તો અમારા ભગવજીવન સ્વામી તો 9-10 મહિના તો 12 જ ભર્યા ને એણે જેમ જેમ હરિભક્તોને પ્રેરણા કરી કે તમે આ કરો, તો ભલે આ સારામાં સારો ઉત્સવ થયો. આવો નવો ઉત્સવ કાયમ ને રે, યાદગીરી રે, ને આ ઉત્સવની તમે યાદગીરી રાખજો. કાયમ મહારાજનું ભજન ને ભક્તિ, ઉદ્દેશ શું હોય કે ભગવાનનું ભક્તિ ભજન જ કરવાનું હોય, બાકી તો ચાલુ થયા જ કરવાનું હોય. એ આટલા બધા સંતો આવ્યા, આચાર્ય મહારાજ આવ્યા, મોટા મહારાજ આવ્યા, લાલજી મહારાજ આવ્યા, ગાદીવારા આવ્યા, એ બધા લાલી રાજા આવ્યા છે ને બિંદુ રાજા. ખરેખર ને કચ્છના સાંકયોગી કચ્છમાં છે, પણ ગુજરાતના સાંકયોગી હજારો આવ્યા. આટલા બધા સંતો આવ્યા ને દર્શન થયા ને, આટલું યાદ રાખો ને આ સભાને, આ સભાને, આ બધા સંતો. આજે ભલા ભક્તજનો, અક્ષરધામ છે ને, અક્ષરધામ બીજું કહ્યું હે, અક્ષરધામ આય એ મહારાજની મૂર્તિ, આચાર્ય મહારાજ, આટલા બધા સંતો, આટલા બધા હરિભક્તો. આજે આપણું આ અક્ષરધામ છે, અક્ષરધામ, અક્ષરધામને કોઈ ભૂલતા નહીં. વાલા ભક્તજનો, લોકમાં ઉત્સવ કરે ને, વ્યક્તિનો ઉત્સવ છે. આપણે વ્યક્તિનો ઉત્સવ નથી, શ્રીજી મહારાજે પધરાવેલા દેવનો ઉત્સવ છે. શ્રીજી મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા ને એનો ઉત્સવ છે, કોઈ વ્યક્તિનો ઉત્સવ નથી. આપણે મહારાજને પધરાવેલા દેવનો ઉત્સવ ઉજવ્યા છે. આ કાયમને માટે તમે યાદ રાખજો, હંમેશા આવું નવું યાદ રહે. એટલા બધા સંતો હરિભક્તો આજે સભા યાદ રાખો ને, તમને અક્ષરધામમાં જ બેઠા છો અને અક્ષરધામ આમનામ તમારા હૃદયમાં રહેશે એવી નરનાર દેવના ચરણમાં પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની જય. ખૂબ સરસ વાલા ભક્તજનો, પૂજ્ય કોઠારી પાર્ષદ વરે જાદવજી ભગતે હૃદયની અંદર રહેલી જે ઉર્મીઓ, સંતો પ્રત્યેનો જે રાજીપો, કારણ કે કોઈ પણ કાર્ય જ્યારે સંતો કરે ને ત્યારે પૂજ્ય આપણા વડીલ સંતો મહંત સ્વામી હોય, ઉપાંત સ્વામી હોય કે જાદવજી ભગત, એમને પૂછા કરીને કરતા હોય. કેટલી આ સંતોએ, સાંખ્યોગી બહેનોએ ને ભક્તોએ જે આ ઉત્સવની અંદર મહેનત કરી છે એ સંપૂર્ણ અમારા ભગતજીની માહિતી જ હોય છે. અને એ ભક્તોને અત્યારે રાજીપો નહીં વરસાવે તો વાલા ભક્તો ક્યારે વરસાવે? આ મહા મહોત્સવની અંદર વાલા ભક્તજનો, ઘણા બધા એવા સંતોને ભક્તોએ સેવા કરેલી છે. આપણી પાસે જ્યારે આવડો મહા મહોત્સવ ઉજવવાનો જ્યારે નક્કી થયો ત્યારે એના માટે તો વિશાળ જગ્યા આપણે જોઈએ, ત્યારે આટલી જગ્યા પૂરતી ન થાય. ભુજ મંદિરની ઘણી બધી જગ્યા હતી, પણ હજી આપણે જગ્યાની જરૂર હતી. અને એ જગ્યા માટે સંતો એવા જે ભક્તોને મળ્યા,
અને એ ભક્તોને જ્યારે સંતો મળ્યા ત્યારે સહર્ષ એ ભક્તોએ કીધું કે સ્વામી આવો મહા મહોત્સવ અમારી ભૂમિમાં થતો હોય ત્યારે અમારી ભૂમિના પણ એવા સદભાગ્ય છે, આટલા આટલા ભક્તોને આટલા આટલા સંતોના પગલા થશે. વાલા ભક્તો એ જ્યારે સંતોને પગલા કરવા બોલાવા હોય ત્યારે મહિનો મહિનો લખાવો પડે ત્યારે આ સંતો ઘરે આવતા હોય છે, ને આ તો સહજપણે વગર તેડાવે મારી ભૂમિમાં આટલા બધા સંતો અને ભક્તો આવતા હોય ત્યારે મારી જમીનનું દાન એટલે મારી જમીન ઉત્સવને વપરાય એવી ભક્તોએ પણ આ સંતોને એવી સમર્પિત ભાવના દાખવી હતી. એવા ભક્તો એવા ઘણા બધા ભક્તો છે. તો પૂજ્ય ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી એમના માઇન્ડમાં જ બધા ભક્તોનું નામ લિસ્ટ છે, કયા ભક્તોએ કેટલી કેટલી ભૂમિનું સમર્પણ કરેલું હતું. એવા ભક્તોને વાલા ભક્તજનો અહીંયા જરૂર દેવપ્રકાશ સ્વામી જ નવાજશે. આજે ગુરુ શુક્ર શનિ અને રવિ વાલા ભક્તજનો આપણું ભવ્ય પ્રદર્શન, એ પ્રદર્શન છેલ્લા 4 દિવસ હજી પણ ચાલુ રહેવાનું છે. સાંજે 5 થી 8 વાગ્યા સુધી આ ભવ્ય પ્રદર્શન ખુલ્લું રહેશે. હજી પણ ભક્તો ન ગયા હોય ત્યાં પ્રદર્શનનો લાભ લેજો. અને જે લાઇટ શો આપણો ડેલી નિજ મંદિરમાં થાય છે આજે એ જ ખાલી સાંજે થવાનો છે, પછી એ લાઇટ શો થવાનો નથી, એ પણ ખાસ સૂચના યાદ રાખજો. અત્યારે પધારશે પૂજ્ય કોઠારી દેવપ્રકાશદાસ. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એવં આપણા આચાર્ય મહારાજશ્રી, મોટા મહારાજશ્રી, આપણા મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, પાર્ષદ જાદવજી, ભગત સહિત સમગ્ર સંસ્થાના ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ. ભક્તો, આજે એવા ભક્તોને મારે યાદ કરવા છે જ્યાં ભૂમિ ઉપર ઘણા સમયથી જે સંતોએ કાર્ય કર્યું છે, આ ભૂમિ આ ઉત્સવ માટે આપી દેવી ભક્તો બહુ મોટી વાત છે. આજે અમે ઉત્સવ પૂર્વે માનસામે નક્કી કર્યું આ ભૂમિ ઉપર ઉત્સવ થવો જોઈએ, ત્યારે માનસામે કીધું આ જમીનનું તાત્કાલિક નેવલિંગ કરો, આના નકશા પ્લાન બનાવો, જે જમીનના માલિકો છે એને મળો. તો ભક્તો, અમને આજે આનંદ થયો છે માન સામેના આશીર્વાદથી જે જમીનના માલિકો હતા એ ભક્તોને મળ્યા. એમાં હર્ષભર કે આવો ઉત્સવ થતો હોય, અમે પણ એમાં ભાગ્યશાળી બનીએ, અમારી સેવા કાંઈક લેખે લાગે એવા ભક્તોએ આમાં ખૂબ સેવા કરી છે, ત્યારે આજે એમને અમે યાદ કરવા જોઈએ. ભક્તો, આ 200 એકરની જગ્યામાં અમુક જમીનો એવી પણ છે એ જમીનના માલિક સુધી અમે પહોંચી પણ શક્યા નથી. લગભગ 25 થી 40-50 પ્લોટો એવા છે અમે માલિક સુધી પહોંચી શક્યા નથી, પણ આ માઇક દ્વારા આ તમામ માલિકોને, જમીનના માલિકોને લાખ લાખ ધન્યવાદ આપું છું. આ ઉત્સવ દરમિયાન પણ ઘણા બધા ભક્તોને મને ફોન આવ્યા હતા, સામે અમારી જમીન હતી, તમે અમને મળ્યા બી નહીં, એમને ઉત્સવ કરી દીધો. મેં કીધું, ભાઈ તમે તો મોટા ભાગ્યશાળી છો કે આ જમીન ઉપર આવો મોટો મહા મહોત્સવ થઈ રહ્યો છે. ત્યારે એટલું બોલ્યા, કાંઈ વાંધો નહીં, સામે અમે રાજી છીએ. પણ ભક્તો, ભલે આ સભામાં નહીં આવ્યા હોય, મારો માઇક દ્વારા લાઈવ દ્વારા સાંભળતા હોય તો આ અમારા મહાન સ્વામી, ઉપમહાન સ્વામી, જાદવજી, ભગત સહિત આપણા આચાર્ય મહારાજ, મોટા મહારાજ સહિત સમગ્ર સંતો આપને ઋણ આશીર્વાદ આજે તમને જરૂર પાઠવે છે. બસ હવે જે ભક્તો આ જમીન ઉપર જે અમારા સાથે રહ્યા, અમારા પ્રવીણભાઈ પિંડોરિયા, આ જમીન જ્યારે અમે પ્રાપ્ત કરવી હતી ત્યારે અમારી સાથે ખૂબ મહેનત એને કરી છે, એને પણ આજે અમને યાદ કરશું, મને ખબર છે, એનો સાક્ષી છું. જ્યારે બાવાને કાઢવા હતા, જમીન લેવલની કરી હતી ને ભક્તો, અંદર જવાય એમ નહોતું. આ ભૂમિને પણ સરસ કાર્ય જે કર્યું છે, અમારા પ્રવીણભાઈને બોલાવીશ, આશીર્વાદ લેવા માટે જરૂર પધારશે. પ્રવીણભાઈ વેલજી પિંડોરિયા જરૂર ઝડપથી માનસામી પાસે પધારશે. એવા જ અમારા બંને એન્જિનિયરો છે, આ 200 એકરની જગ્યાને ક્યાં ઓ પાપો, ક્યાં સભા મંડપનો મંડપ મૂકો, ક્યાં પ્રદર્શન કરો, એ સમગ્ર એન્જિનિયરની જેને જવાબદારી સંભાળી, એવા અમારા તબાસિયા નિલેશભાઈ, લક્ષ્મણ માનુકવા ગામ એન્જિનિયર હતા. બીજા હતા હરેશભાઈ, બીજા હતા અમારા ભાવેશભાઈ દેવજી માધાપર, એ પણ એન્જિનિયરમાં ખૂબ સેવા બંને ભક્તોએ ભજવી છે. તો બંને એન્જિનિયર જો સભામાં હતો જરૂરથી ઝડપથી પધારશે. ભાવેશભાઈ દેવજી માધાપર, ડબસિયા નિલેશભાઈ, લક્ષ્મણ માનુકવા જો સભામાં હતો જરૂર માન સામે પાસે પધારશે.
એની સાથે ઘણી જગ્યાએ આ ઉત્સવ દરમિયાન જમીનનો અવરોધ હતા, એમાં પણ હરીશભાઈ સાધુ સારી મહેનત કરી હતી. એ પણ જો સભામાં હોય તો જરૂર માન સામેને આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. પ્રવીણભાઈ આવી ગયા, ક્યાં ગયા પ્રવીણભાઈ? આવી ગયા પ્રવીણભાઈ વેલજી પિંડોરિયા. જો સભામાં હોય તો જરૂર તે માન સામે પાસે પધારશે. આ ત્રણ ત્રણ ભક્તોએ જે સેવા કરી અને મેં જ્યાદા જે કર્યા છે, કદાચ નહીં આવ્યા તો પાછળથી ફરી બોલાવી લેશું. ભક્તો, બીજું જે આપણે ભોજનાલયમાં પ્રસાદ લઈ રહ્યા છીએ, એ ભૂમિ પણ ભક્તો વાડી હતી, પણ ખરેખર આ ભક્તોને લાખ લાખ ધન્યવાદ હું આપું છું. એનું કારણ એ છે, જો એ વાડી ના આપી હોત ને આપણે, તો ભોજનાલય આપણે ક્યાં કરી શક્યા હોત? આજે ગોરસિયા પરિવારે માનસ્વામી ઉપમાનસ્વામી ભગતજીને વચને કાંઈ વાંધવાનું, સ્વામી આ વાડી તમારી છે, જેમ તમને કરવું એમ કરો. ભક્તો, એ વાડીના બાંધા તોડી નાખ્યા, જમીનો તોડી નાખી, જમીનો ખોદી નાખી, પણ ભક્તોના મોંમાં હર ન પડ્યા. ભક્તો, કાં વાંધોને બે મહિના સુધી એક વર્ષમાં પાક નહીં લઈને તોય ચાલશે, પણ આવા સંતો આ ઉત્સવ મારા ભૂમિ ઉપર થાય ને અમે ખૂબ રાજી થઈને. ભક્તો, તારા ભક્તોને હું જરૂરથી બોલાવીશ. કૃષ્ણભાઈ કરશન ગોરસિયા સુખપુર ધર્મપત્ની પ્રેમભાઈ, જો ભક્તો સભામાં તો જરૂર માન સામી પાસે પધારજો. જે બહેનો છે તે માન સામભાઈ પાસે પધારશે, એ પણ પેરામિટ સ્વીકારશે. બીજા એમના દીકરા રમેશભાઈ વિશ્રામ ગોરસિયા, ધર્મપત્ની જયાબેન રમેશ, સુપુત્ર સુમિત અને ચેતન સુખપુર, એ સભામાં તો જરૂરથી માન સામી પાસે પધારશે. બીજા ભક્તો છે સુરેશભાઈ વિશ્રામ ગોરસિયા, ધર્મપત્ની જ્યોત્સનાબેન સુરેશ, સુપુત્ર વિજય નિકુંજ, આ પરિવાર સમગ્ર પરિવાર ઝડપથી માન સામે પાસે પધારશે. ભક્તો, આ ભક્તો જોરદાર તાળી ભક્તો વધાવજો. આ ભક્તોને ખરેખર લાખ લાખ ધન્યવાદ અમે આપીએ છીએ. એવા જ બીજા ભક્તો છે, રસોડામાં જમીન આપી છે એવા મૂરજીભાઈ લાલજી ગોરસિયા ગામ સુખપર, ધર્મપત્ની ભાનુભાઈ મૂરજી, એ પણ જરૂર ઝડપથી માન સામે પાસે વધારશે. સુપુત્ર વિનોદ મૂરજી ગોરસિયા, સુખપુર ધર્મપત્ની કસ્તુરબેન વિનોદ, એ જો સભામાં હોય તો જરૂરથી એમની પિરામિડ સ્વીકારવા માટે પધારશે. બીજા ભક્તો છે ભીમજીભાઈ લાલજી ગોરસિયા, સુખપર ધર્મપત્ની ધનુબેન ભીમજી ગોરસિયા, બીજા એમના સુપુત્ર છે મનોજ ભીમજી ગોરસિયા, ધર્મપત્ની પ્રેમિલાબેન મનોજ ગોરસિયા, આ પરિવાર પણ આ ભોજનાલયમાં પોતાની જમીન આપી દીધી, પોતાના મકાનો આપી દીધા, જે સંતો આજ્ઞા કરી એમે ક્યાંય પણ ના નથી પાડી. આ ભક્તોને લાખ લાખ ધન્યવાદ. બીજો ભક્તો, આ તમે જુઓ છો વિજય ધ્વજ, જે આપણે 200 ફૂટનો ઐતિહાસિક વિજય ધ્વજ તમે જુઓ છો. લગભગ જે નાઇટ આપણે નાઇટ પ્રોગ્રામ જે ભક્તો છેલ્લા 7 દિવસથી જે ભૂમિ પર કર્યો ને, આ ભક્તોને પણ લાખ લાખ ભક્તો ધન્યવાદ. મને ખબર છે હંસરાજભાઈ સભામાં બેઠા છે, અમે એને બોલાવ્યા, હંસરાજભાઈ આ જમીન અમારે જોઈએ છીએ, કાંઈ વાંધો નહીં સ્વામી, આ જમીન તમારી છે, આ મોસો થતો અમારે પણ આમાં સેવા લખેલા કેવા. અમારા હંસરાજભાઈ ધોળો, પરમ ભક્ત હિરલભાઈ શિવગણ ધોળો અને પરમ ભક્ત ગોવિંદ શિવગણ ધોળો, આ ત્રણે ત્રણ ભક્તો આજે સભામાં હાજર છે, એ પણ સ્વામી પાસે પધારશે. ભક્તો, તમે જુઓ છો ભક્તો, આ ઉત્સવમાં હજારો ભક્તો આવ્યા, એના માટે અમને બાજુમાં જે ઉમાનગર છે બાજુમાં લગભગ 10 એકરની જગ્યા છે, 22 એકરની જગ્યા છે, એમાં અમારે ટેન્ટ સિટી બાંધવી હતી ત્યારે અમે કોઈ જગ્યા મળતી નથી, ત્યારે અમે વાત કરી, ભાઈ આમાં ટેન્ટ સિટી અમારે બનાવી છે કેમ કરશો? તારે ભક્તો, આ ભક્તો કોઈ વિના ચાર્જે, કોઈ પૂછ્યા વિના, સામે જગ્યા તમારી છે, જેમ તમને કરો એમ કરો. ભક્તો, આ ભક્તોને પણ લાખ લાખ ધન્યવાદ આપું છું. તો કહેશો મુરજીભાઈ રામજીભાઈ સભામાં હતો, જરૂર તો આ ભક્તોને આ માન સામે સુધી પહોંચો, લઈ આવજો. આ ભક્તોને ખૂબ સેવામાં રહી છે. અમારા બીજા પરમ ભક્ત, અમારા પરમ ભક્ત શ્રીમતી મુક્તાબેન શિવજી જાદવા વરસાણી, એ જો સભામાં હોય તો જરૂરથી માન શ્યામભાઈ પાસે પધારશે. પરમ ભક્ત ગંગારામભાઈ પટેલ, એમને પણ આ ઉત્સવમાં ભૂમિદાનમાં પણ ખૂબ સેવા રહી છે, પણ જરૂરથી ઝડપથી પધારશે. પરમ ભક્ત વાલજીભાઈ રત્ના હિરાણી ગામ માનુકવાલ ઓસ્ટ્રેલિયા, ભક્ત વાલજીભાઈની પણ જમીન ખૂબ ઉપયોગી અમને બની છે. વાલજીભાઈ જો સભામાં હોય તો જરૂરથી પધારજો. વાલજીભાઈ લાખ લાખ ધન્યવાદ. ઓસ્ટ્રેલિયા હતા, રામજીભાઈ તમને ફોન કર્યો, ઝડપથી તમે હા પાડી દીધી, એમને પણ લાખ લાખ ધન્યવાદ છે. પરમ ભક્ત માવજીભાઈ લક્ષ્મણ ગુંડલિયા મિર્જાપર, એમને જે બાજુ પાર્કિંગ જે આપણે કરી છે 2 નંબર પાર્કિંગ, એ પણ પોતાની જમીન ખાલી કરી અને સંતોને વચને આપી દીધી છે, એ પણ સંતો પાસે પધારશે. પરમ ભક્ત શ્રીમતી જયશ્રીબેન રૂપાલા મુંબઈ હસ્તે જેકે ઠક્કર, જો સભામાં હતો જરૂરથી સભામાં પધારશે. બીજા ભક્તો જય પ્રવીણ પિંડોરિયા, જો સભામાં હતો જરૂર પધારજો. આપણે સેન્ડલવુડની બાજુમાં જે આપણે
આપણે જે ટેન સિટી બનાવી છે, ટેન સિટી વન અને ટુ, આ જે પાર્કિંગ વ્યવસ્થા જે ટેન સિટી છે એમાં ભક્તો સેનલવુડના ડાયરેક્ટર પ્રવીણભાઈ અને ગોપાલભાઈએ હર્ષ કહી દીધું સ્વામી કાંઈ વાંધો નહીં, જે સંતો આજ્ઞા કરશે અનુસાર આપણે સેન્ડલમાં સેન્ડલવુડમાં વન અને ટુમાં ટેન સિટી બનાવી એમાં પણ આ ભક્તોની સેવા રહી છે. બીજા ભક્તો પરમ ભક્ત સુબોધ કાંતિલાલ ઠક્કર એ જો સભામાં હોય તો જરૂર પધારજો. પરમ ભક્ત વાડીલાલભાઈ પટેલ એ જો સભામાં હોય તો પધારજો. પરમ ભક્ત દાનાભાઈ પટેલ સભામાં હોય તો જરૂર પધારજો. પરમ ભક્ત શ્રી જીમીબેન શશીકાંત અસિકભાઈલાલ કતીરા એ જો સભામાં હોય તો જરૂર પધારજો. પરમ ભક્ત શ્રી મિતેશભાઈ ઠક્કર સભામાં હોય તો પધારજો. પરમ ભક્ત મુકેશભાઈ શાંતિલાલ સંઘવી હસ્તે કામાભાઈ રબારી આ જો સભામાં તો પધારજો. ભક્તો આ બધા એવા ભક્તો છે આ જમીના વિના મૂલ્યે આ ઉત્સવમાં જમીન આપણે આપી છે ભક્તોનો જ યાદ કરું છું. પરમ ભક્ત શ્રીમતી ભગીરથભાઈ દેવજીભાઈ ભાનુશાલી હસ્તે કામાભાઈ રબારી એ સભામાં તો જરૂર પધારજો. પરમ ભક્ત શ્રીમતી ગજરાબેન નિર્મલાબેન જયરામ એ જો સભામાં હતો જરૂર પધારજો. કૈલાશભાઈ કેદી મોટર્સ એ જો સભામાં હતો જરૂર પધારજો. ભક્તો આ ભક્તોને મેં યાદ કર્યા જે ઉત્સવ દરમિયાન જે ભૂમિ આપણે સેવામાં આપી છે આ ભક્તોને મેં આજે અહીંથી સંભાળ્યા છે. હવે ભક્તો એવા ભક્તોનો યાદ કરીશ કે જે આ ઉત્સવ દરમિયાન હજારો ભક્તો આવ્યા. ઉતારાની વ્યવસ્થામાં અમારા નાન મુનિ સ્વામી દેવ સ્વરૂપ સ્વામીએ જે ભક્તોને જે આજ્ઞા કરી ને ભક્તો જે સંતો કીધું ને સંતોને ના ના પાડીને ભક્તો આ લાખ લાખ ધન્યવાદ છે. પોતે એવા ભાગ્યશાળી માને છે અમારે અમારે કે ના સ્વામી જો આવો ઉત્સવ થતો અમે પણ સહભાગી બનીએ એવા ભક્તો હું એને જ હું યાદ કરું છું. અત્યારે કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાલય વતી મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશરભાઈ પિંડોરિયાએ આ ભક્તો લગભગ 2000 માણસો નો સમાવેશ આ ત્યાં આપણા ઉતારામાં આપણે સહયોગ આપણે આપ્યો છે એમને પણ આજે યાદ કરશું. આ સ્થળેથી જો હાજર હોય તો ઝડપથી સંતો પાસે પધારશે. બીજો ભક્તો શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કાર ધામ વતી સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ સંઘાણી જો સભામાં હતો જરૂર પધારજો. આ બંને સંકુલોએ સરસ મજાનો આપણે ઉત્સવમાં સહયોગ આપ્યો છે. હજારો ભક્તો ઉતર્યા કોઈ પણ ભક્તો ચાર્જ વિના કોઈ પણ સંતો આજ્ઞા કરી એના અનુસાર ખૂબ આપણે કચ્છી લેવાપટેલ સમાજે પણ આપણે ખૂબ સહયોગ આપણે આપ્યો છે. એવી જ રીતે રાજપૂત કન્યા છાત્રાલય વતી ટ્રસ્ટી શ્રીમતી ચેતનાબેન જાડેજા એ જો સભામાં હતો સામભાઈ ભાઈ પાસે પધારશે એમને પણ આમાં ખૂબ આપણે સહયોગ આપણે આપ્યો છે. એવી જ રીતે ભુજોડી માલધારી મંગલ મંદિર આભાર વ્યક્ત કરવો ભક્તો જે ભુજોડી માલધારી મંગલ જે મંદિર છે એમને પણ આપણે ઉતારામાં સરસ સહયોગ આપણે આપ્યો છે. આપણે સુખપુરની બાજુમાં સંસ્કૃત પાઠશાળા છે એમને પણ સરસ આપણે સહયોગ આપણે આપ્યો એમને પણ આભાર માનીએ છીએ. સીજી ઓફસેટના ડાયરેક્ટર સીજી ઓફસેટ તરફથી એક હોલ ઉતારા માટે આપણે લેતો એમનો પણ આપણે આભાર માનીએ છીએ. સહજાનંદ ગુરુકુળ માનકવા એમને પણ ભક્તો 90 દિવસ સુધી સંપૂર્ણ ગુરુકુળ આપણે ઉત્સવમાં આપણે ઉતારામાં આપણે આપી દીધું એમને પણ ખૂબ ખૂબ આભાર. એવી રીતે આપણે શ્રી સ્વામી વિદ્યાર્થી ભુવન સંસ્કારનગર જે રાણી વલ્લભ સ્વામી ચલાવે છે એમને પણ સરસ આપણે સરસ સહયોગ આપણે આપ્યો છે એમને ખૂબ ખૂબ આભાર. વીઆરપી ગેસ્ટ હાઉસ પછી હરીશભાઈ પિંડોરિયા ભક્તો વીઆરપી ગેસ્ટ હાઉસ આપ સૌ જાણો છો એને વિના મૂલ્યે 9-10 દિવસ સુધી આ સંપૂર્ણ ઉત્સવમાં સેવા કરી છે તો હરીશભાઈને પણ આપણે અહીં બોલાવશો. આ ભક્તોને લાખ લાખ ધન્યવાદ છે. ઉતારામાં જે હરિભક્તો આપણે જે પોતાની જગ્યા હતી એ આપી એમને આપણે બોલાવ્યા. હવે ભક્તો એવા ભક્તો છે ઉત્સવમાં ઘણા બધા સાધનોની સેવા આપણે આપી છે એવા પરમ ભક્ત પ્રજ્ઞેશભાઈ ઠક્કર જો સભામાં જરૂર પધારજો. પરમ ભક્ત દવસિયા હાઇડ્રોલિક્સ અમારા રામજીભાઈ શાંતિલાલભાઈ અને લાલજીભાઈ આ ત્રણેય મંદો જો સભામાં હતો જરૂર પધારજો. નિર્મળાબેન જો સભામાં હતો જરૂર માન સામભાઈ ભાઈ પાસે પધારશે એમની પેરામણી સ્વીકારશે. નિર્મળાબેન જો સભામાં હતો જરૂર માન સામભાઈ ભાઈ પાસે પધારશે. ભક્તો મેં વાત કરી અવશ્ય હાઇડ્રોલિક્સ ના ડાયરેક્ટરો ત્રણે ત્રણ જરૂરથી આવી જશે. લાખ લાખ ધન્યવાદ છે રામજીભાઈને. જ્યારે જ્યારે કીધું ત્યારે પોતાના સાધનો જેટલા જોયું એટલા રામજીભાઈ આપણે આપી દીધા. હજી રામજીભાઈ હજી ઉત્સવ આપણે સંકલવાનો બાકી છે. જેટલા સાધનો જોશે એટલે તમારી જવાબદારી પૂરા પાડવાના નમસ્તે હાઇડ્રોલિક્સની. જેટલા સાધનો જોઈએ ટ્રેક્ટરો જોઈએ રામજીભાઈ કોઈ દિવસ ના નથી પાડી. શાંતિલાલભાઈ લાલજીભાઈ ત્રણેય બંધુઓ ઝડપથી આવશે. પરમ ભક્ત હરીશભાઈ ભંડેરી એ જો સભામાં હતો ઝડપથી પધાર. હરીશભાઈ તમારે પણ ઉત્સવમાં ખૂબ સેવા રહી છે. અમારા માવજીભાઈ લાલજી વેકરિયા એમને પણ સાધનો ઉત્સવમાં આપણે આપ્યા હતા એમને પણ લાખ લાખ ધન્યવાદ. માવજીભાઈ ઝડપથી પધારજો સંતો પાસે.
અને પરમ ભક્ત કસ્તનભાઈ લાલજી વેકરિયા એ જ સભામાં હતો ઝડપથી સભામાં માન સ્વામી પાસે પધારજો એમને પણ આ ઉત્સવમાં સાધનો આપણે આપ્યા છે એનો લાખ લાખ ધન્યવાદ પ્રેમજીભાઈ હિરજી માંડવી એ જ સભામાં હતો ઝડપથી પધારશે બીજા આપણા શામજીભાઈ પ્રેમજી શામજીભાઈ કાનજી શામજીભાઈ પ્રેમજી કેરાઈ રામ પર જોશો તો સભામાં પધારજો જીસીબી ની સેવા હતી એમની હિતાજી ની સેવા હતી એવા રમેશભાઈ નાણપરવાર જો સભામાં હતો ઝડપથી પધારજો ટ્રેક્ટર ની સેવા માતા મારા મનજીભાઈ હાલાય સુખપુર એ તો ઝડપથી પધારજો ટ્રેક્ટર ની સેવા ધનજીભાઈ માવજી ભુવા એ તો સભામાં ઝડપથી પધારજો હિતાજી ની સેવા કસનભાઈ વેકરિયા તો આવી ગયા અને લોડરની સેવા હતી એવા અમારા માવજીભાઈ વેકરિયા માંડવી એ પણ આવી ગયા ભક્તો બસ આ તમામ ભક્તોને લાખ લાખ ધન્યવાદ છે આ ઉત્સવમાં જે સેવા આપીએ ધન્યવાદ છે ભક્તો હું આજે એવા ભક્તોને પણ યાદ કરીશ જે ફાયર ભક્તો જે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમારા નાણભાઈ ગઢવી ભક્તો આ નાણભાઈને હું ઝડપથી બોલાવીશ નાણભાઈ આવો તમે આ ઉત્સવમાં અમને એવો સહયોગ આપ્યો છે આવો તમે ક્યારે નાણભાઈ તમને ભૂલી નહીં શકીએ ને એવો તમે અમને સહયોગ આપ્યો છે ખરેખર નાણભાઈ જો ઝડપથી સભામાં પધારજો જે આ ફાયર બ્રિગેડના જે ડાયરેક્ટરો છે લાખ લાખ ધન્યવાદ છે ભક્તો એ સુરત જવો ચોવીસ કલાક ગાડીમાં બેસી અને આપણે ભક્તો આ સર્વિસ આપને આપી છે લાખ લાખ ધન્યવાદ કિશોરભાઈ કેરાઈ જે જો સભામાં હતો ઝડપથી સભામાં પધારજો ગઢવી રવિરાજભાઈ ભુજ નગરપાલિકા જો હતો ઝડપથી પધારજો જી જી મોરલી કંડલા પોર્ટના ડાયરેક્ટર જો હતો ઝડપથી સભામાં પધારજો જગદીશ માંગેરા કંડલા કોર્ટ જો હતો ઝડપથી સભામાં પધારજો પ્રકાશભાઈ લાલજી કેરાઈ રામપર વેકરા જો ઝડપથી જો હતો સભામાં ઝડપથી પધારજો કેટલા એટલા ભક્તો આ ઉત્સવમાં જે સહયોગ આપ્યો છે એને ઝડપથી અમે જાહેર કર્યા છે ભક્તો ઉત્સવમાં કદાચ નામી અનામી કોઈ સાધનો આપ્યા હોય જમીનો આપી હોય કોઈ પણ ઉત્સવમાં સહયોગ આપ્યો હોય તો જરૂરથી ઉત્સવ પછી પણ અમે યાદ કરશો ક્યારે પણ આ ઉત્સવમાં સહયોગ આપણા ભક્તો અને ભક્તો અમે ક્યારે ભૂલશું નહીં લાખ લાખ ધન્યવાદ આ ઉત્સવમાં જે ભક્તો ઉતારા વિભાગમાં હોય આ ઉત્સવ સ્થળમાં હોય હરેક ક્ષેત્રે જે ભક્તો અમે સેવા આપી લાખ લાખ ધન્યવાદ તો સૌ ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ આશા મોટરમાંથી પણ આશા મોટર્સ એમાંથી પણ આપણે ટ્રેક્ટર આપણે આપ્યા છે બીજા આપણા જે ઘનશ્યામભાઈ આપણા જગજીવન સ્વામી હસ્તે આ ઉત્સવમાં 3 ટન ટ્રેક્ટરો સેવામાં આવ્યા છે ઘનશ્યામભાઈ ઠક્કર જો સભામાં હતો જરૂરથી પધારજો જે જોનજી ટ્રેક્ટરના ડાયરેક્ટર છે એ જો ઝડપથી હોત સભામાં પધારજો ભક્તો એવા ભક્તોનો યાદ કરીશ આ ઉત્સવ દરમિયાન અમારા લાઇટ વિભાગમાં જે ભક્તો અમને બહુ ખૂબ સહયોગ આપ્યો એવા ભક્તોનો પણ યાદ કરીશ અમારા નીરવભાઈ ડી ઠક્કર ભુજ જીબીમાં છે ભક્તો આ ભક્તોને એવા લાખ લાખ ધન્યવાદ આપશું 24 કલાક જે ભક્તો અમને સહયોગ આપ્યો છે અને અમારા નીરવભાઈ ડી ઠક્કર ઝડપથી સભામાં પધારશે માન સામે પાસે પધારશે બીજા એવા જ અમારા ભૂપેન્દ્રસિંહ જાડેજા ભુજ એ પણ લાઇટ વિભાગમાં જ છે એમને પણ આપણે પૂરેપૂરો આ ઉત્સવમાં સહયોગ આપ્યો છે બીજા અમારા સીમિત પ્રતાપભાઈ પ્રકાશ સીમિત પ્રજા શ્રીમદ પ્રતાપભાઈ પોમલ એમને પણ ભક્તો ઉત્સવમાં સારો એવો સહયોગ આપણે આપ્યો છે એમને પણ આજે યાદ કરશું બીજા અમારા રમેશભાઈ વરસાણી હરજી ભુજ એ પણ જો સભામાં હાજર ઝડપથી માન સામે પાસે પધારશે ભક્તો 9 દિવસ સુધી સતત હાજરી આપી છે એવા ભાઈઓમાં કોઈ પણ ખામી નથી આવવા દીધી ભક્તો તમે જુઓ છો આ લાઇટ વિભાગમાં છેલ્લા 10 દિવસ થયા કોઈ ઝપકો નથી માર્યો કોઈ જનરેટર ઉપયોગ નથી કર્યો આ લાઇટ વિભાગના સંતો ભક્તોને લાખ લાખ ધન્યવાદ હસ્તો સૌ ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ પ્રવીણભાઈ પિંડોરિયા જો સભામાં હતો ઝડપથી પધારજો મેં પૂર્વે પણ કીધું તો આ ઉત્સવ દરમિયાન અમને ખૂબ ઉપયોગી બન્યા છે જમીન લેવલમાં હોય જમીન પ્રાપ્ત કરવામાં હોય ખૂબ એને સેવા કરી પ્રવીણભાઈ પિંડોરિયા વેલજી જો ઝડપથી સભામાં પધારશે
ખૂબ સરસ વારા ભક્તજનો, આ મહા મહોત્સવની અંદર ઘણા બધા ભક્તોની કદાચ પૈસાથી સેવા હશે, ઘણા બધા ભક્તોની કદાચ આ ભૂમિની સેવા હશે. તો વાલા ભક્તજનો, જે કોઈ હરિભક્તોએ આ મહા મહોત્સવની અંદર કદાચ ભૂમિની હોય પૈસાની હોય, એક વખત જોરદાર તાળીઓથી આ ભક્તોને આપણે વધાવી, ખૂબ સ્વામિનારાયણ ભગવાન એમને શક્તિ પ્રેરે. જ્યારે જ્યારે મહાન સ્વામી સંકલ્પ કરે અમારે મહા મહોત્સવનું નિર્માણ કરવું છે, ત્યારે પણ એમના અંદરના ઉદ્ગારો એ જોઈએ, સ્વામી આ તમારો છે, આ નરનારાયણ દેવનો છે, અને તમારે જેટલા દિવસ સુધી વાપરવું હોય એટલા દિવસ વાપરો. ખૂબ સરસ વાલા ભક્તો, આજે મહા મહોત્સવની અંદર ઘણા બધા આપણા માનવંતા મહેમાનોની હાજરી રહી છે, ત્યારે ખાસ આજે કચ્છની કોયલ તરીકે જેમને બિરુદ મળ્યું છે એવા ગીતાબેન રબારી બહેનોની સભાની અંદર આજે પધાર્યા છે. એમને કહીશ કે પૂજ્ય બાંધ સાંખ્યો કે સંબાઈ ફઈ પાસે પધારશે અને પુષ્પની માળાને આશીર્વાદ સ્વીકારશે. બસ વાલા ભક્તજનો, જેવી સભા જાળવીને બેઠા છો એવી જ જાળવીને બેસજો. અત્યારે છેલ્લા 9-9 દિવસથી સમગ્ર સંતો ઉપર, કચ્છના સમગ્ર ભક્તો ઉપર જેમનો રાજીપો છે એવા પૂજ્ય આપણા સૌના ગુરુ સમાન વાલા ભક્તજનો, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું બાપજી, આ નરનારાયણ દેવનો મહિમા અમારા હૃદયની અંદર જીવનના છેલ્લા શ્વાસ સુધી એવો ટકી રહે, ક્યારે પણ આ નીકળી ન શકે એવા અદ્ભુત રૂડા આશીર્વચન આપના મુખમાંથી અમને સૌને પ્રાપ્ત થાય. ખાસ વાલા ભક્તજનો, આજનો દિવસ એટલે આપણા માટે ખાસ અર્કનો દિવસ કહેવાય. આવા મોટા મહાપુરુષોના આશીર્વાદ એ જ આપણા માટે સૌથી મોટી મૂડી કહેવાય, અને એ મૂડી આપણે એકત્રિત કરવાનો દિવસ છે, એટલે આજનો દિવસ છે. ખાસ બંને હાથ જોડીને પ્રાર્થના કરી તમામ સંતો, તમામ સાંખ્યોગી બહેનો અને તમામ હરિભક્તો, કોઈ પણ હરિભક્તોને આજે સભા છોડવાની નથી, કારણ કે આજનો દિવસ આપણો છેલ્લો દિવસ છે. કાલે બપોરે તમને કોઈ કાંઈ નથી કહેવાનો, એટલે પ્લીઝ આજે નમ્ર નિવેદન છે, કોઈ પણ હરિભક્તો સભામાંથી સ્થાન છોડતા નહીં. અત્યારે આપણને સૌને મધુરા એવા આશીર્વચન પાઠવશે આપણા સૌના ગુરુ સમાન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, ત્યાર પછી વાલા ભક્તજનો જે કાંઈ આપણો લિસ્ટ છે અહીંયાથી હું જાહેર કરીશ. અત્યારે નિરવ શાંતિની અંદર ખૂબ સરસ વાલા ભક્તજનો, આપણી 9-9 દિવસથી લાઇટની સેવા જે ભક્તોએ સંભાળી છે એવા ભક્તો સ્ટેજ ઉપર આવ્યા છે, આપણે વધાવી. આપણું આ અંજવારું દેખાય છે, આ ભક્તોને લઈને છે, ત્યારે બે હાથ આપણે તાળીઓથી વધાવી લઈએ આ ભક્તોને, કે છેલ્લા 9-9 દિવસથી ક્યારેય પણ લાઇટ અહીંયા ગયો નથી. વાલા ભક્તજનો, આ તો જંગલમાંથી મંગલ કર્યો છે, અને આપણે સૌ આરામથી બેસીને અહીંયા કને કથા શ્રવણ કરીએ છીએ. આ ભક્તોએ જો મહેનત ન કરી હોત તો આપણે અહીંયા બેસી ન શકત, ઘણા બધા તકલીફો આપણા જીવનમાં થતા હોય. તો એના માટે અત્યારે પૂજ્ય મહાન સ્વામી, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રી એ સૌએ ભક્તોને રૂડા રૂડા આશીર્વાદ અને જીવનની અંદર ખુમારી એમની વધતી તરફ એવા આશીર્વાદ પાઠવી રહ્યા છે. વાલા ભક્તજનો, આજે આપણે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને પૂજ્ય મોટા મહારાજ શ્રીનું પણ આજે આપણે પૂજન કરવાનું છે, એટલે ભાવ પૂજનની અંદર આપણે સૌને જોડાવાનું છે પૂજ્ય મહાન સ્વામીની સાથે, એ તમામ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે. તો સભામાંથી પ્લીઝ તમારું સ્થાન છોડતા નહીં, સભાની અંદર તમારું સ્થાન જાળવી રાખજો. બસ અત્યારે નિરવ શાંતિની અંદર આશીર્વાદ શ્રવણ કરશો. વાલા ભક્તજનો, એ દિવ્ય સ્વાગત આપણા એ આંખનું નજરાણું બની જશે, એ તો જ્યારે નિહાળશો ત્યારે ખબર પડશે. બસ મારા શબ્દોને વિરામ, અત્યારે સંપૂર્ણ આપણને કચ્છના ભક્તોને આશીર્વાદ પાઠવશે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ. આદરણીય સંતો, વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. જમવાનું જળશે, મજબૂતી રાખો. ભગવાનનું બળ હોય ને એ બળ
બધું તારે છે, આપણે સુખિયા છીએ, થવાના છીએ, પણ બધું કરવાનું છે એ ભગવાનના બળે કરીને કરવાનું છે. આપણે ખૂબ સુંદર આપણો ઉત્સવ થઈ રહ્યો છે, પૂરો નથી થયો. ભલા થઈને એવું જાણજો જ માં કે આ ઉત્સવ પૂરો થયો છે. એક નાનકડી વાત, એક વ્યક્તિ પહેલાના સમયમાં છે ને તીર્થાટન કરવું બહુ અઘરું હતું. તીર્થાટન કરવા ગયા, જીવનમાં એકવાર જતા, વડીલો છે એમને ખ્યાલ હશે, અને તીર્થાટન કરતા એને ગંગા સ્નાન કરવાનો વડીલોએ કીધેલું, એના માવેતરે કીધેલું, તો ગંગા સ્નાન કરવા ગયા. પણ એને જરીક જરીક ખૂટતું હતું, અંદર પ્રશ્ન થતો હતો, તો એ પ્રશ્ન ઉકેલ નીકળતો નહોતો. અને એક ખૂબ જ સંતત્વવાળા ત્યાગીને જોયા તો જઈને ઊભા રહ્યા હાથ જોડીને ગંગાને કિનારે, અને કીધું કે ગંગા સ્નાન કરવા તો આવીએ છીએ અમે, પણ આપને એક અમારા મનની અંદર થોડીક દુવિધા છે એનો પ્રશ્ન કરવો હતો. ત્યાગી હસ્યા, કીધું કે બોલો. પેલા ભગત કહે કે એવું સાંભળ્યું છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ બળી જાય, એ વાત સાચી છે કે ખોટી છે? એ વિનંતી છે આપ અમે કહો. સંતત્વ વાળા ત્યાગીએ એટલું કીધું કે વાત એકદમ સાચી છે. સાચી કેટલી છે કે તમે સ્નાન કરો ને તે પૂરેપૂરા પાપ બળી જાય છે, પણ એ સ્નાન કરતા પહેલા જે પોટલી બાજુમાં હોય તમારી કપડાની, એ જ્યારે કપડાં કાઢીને પોટલીમાં મૂકો ને તો બીજા બધા પાપો હોય ને પોટલીમાં જઈને બેસી જાય. તો એ વિચારમાં પડ્યો એ કે પાછા કપડાં પહેરી તારે શું થાય? તો કે પાછું વળગે. તો કે નાવાનો મિનિંગ શું થયો, સ્નાન કરવાનો મિનિંગ શું થયો? તો એ સંતે બહુ સરસ વાત કરી, આપણે બધાને એમાંથી શીખ લેવાની છે. ભલે કાલ્પનિક વાત હોય, ભલે બની ગયેલી ઘટના હોય, મને ખ્યાલ નથી, પણ મને ગમે છે. એને કીધું કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ બળે છે કે નથી બળતા એ હજી મને ખબર નથી, પણ આ સ્નાન કર્યા પછી ગંગાજીને પોતાના ઘર સુધી અંતરમાં લઈને લઈ જાય છે, એના પાપ હંમેશા બળેલા જ રહેશે, આ જીવન પર્યંત બળેલા રહેશે, એના કુટુંબ પરિવારમાં કોઈ દિવસ કોઈ તકલીફ આવતી નથી. આ ઉત્સવમાં જે સ્નાન કર્યું છે ને તમે, એ અહીંયા સુધી નથી રાખવાનું, પોટલીઓ બાંધીને અહીંયા નથી મૂકવાની, ઘરે લઈ જવાનું છે. તમે જ્યાં જ્યાં રહેતા હોય તમારા પરિવારમાં લઈ જવાના છે આ નરનારાયણદેવ. આ નરનારાયણદેવને અંતરમાં ઉતારીને પરિવારમાં આપણા વડીલોએ જે આપ્યું છે એ આપણા દીકરા દીકરીઓ એના દીકરા દીકરીઓને આપવાનું છે, તો આપણો સમય સાર્થક છે, તો આપણો ઉત્સવ સાર્થક છે, તો આપણો જગન સાર્થક છે. આજે ખૂબ સુંદર બધા હરિભક્તોને મળવાનું થાય, દેવના દર્શન થાય, સંતોના દર્શન થાય, ખૂબ સુંદર આ આપણે ભેગા થયા અને આનંદ પ્રાપ્ત કર્યો છે. ભગવાનનો આનંદ છે, આ રસ ભગવાનનો છે, કોઈનો નથી, બીજા કોઈનો નથી. અને એ માણીને આપણે જિંદગી જીવવાની છે. બધા હરિભક્તો સંતો, જો આ વડીલ સંતોની વાત થઈ, હું ગઈકાલે સાંભળતો હતો ને, મને એક વિચાર આવ્યો કે આ સંતો એટલા માટે તમારા જીવનમાં ફેરફાર કરી શકે છે, કારણ કે માત્ર ભજન નથી, ભજન તો છે જ, અઢળક ભજન છે, પણ એનાથી વિશેષ નાના નાના ગામડાઓમાં આ 24મા જઈને પાવડા તગરકા માથે ઉપાડીને મંદિરો ઊભા કર્યા છે. અને એના પછી જે, કારણ કે હું જ્યારે સંતો જોડે બેસું ને ત્યારે જૂની વાત કરો કટાવું,
સ્વામી આનું શું છે, આ ગામનું શું છે, આ ગામનું શું છે. ઘણી વખતે સંતો વડીલો હોય ને એ સામેથી કહે કે આ મંદિર આમ થયું હતું, આ મંદિર આમ થયું હતું. એ આપણી મૂડી છે જાણવું, એ આ બધો ઇતિહાસ જાણવો એ આપણી મૂડી છે, સંપત્તિ છે સાચી. તો આજે એ મંદિરો કર્યા પછી વ્યક્તિ વ્યક્તિના હૃદયમાં મંદિર કરવા એ કરેલા છે, એટલા માટે આ પોષણ થાય છે. અને દેશમાં ને વિદેશમાં આ સંતો, નાના મોટા સર્વે સંતો જઈ અને ચોવીસીના હરિભક્તો, અબડાસાના હરિભક્તો, વાગડના હરિભક્તોનું ધ્યાન રાખે છે. એ બહુ સરાહનીય છે, એ અદ્વિતીય છે. એ આપણે ભાગ્યશાળી છે હરિભક્તો કે આજે એકે ખૂણામાં બાકી રાખતા નથી સંતો, અને જઈને નાના નાના હરિભક્તોનું ધ્યાન રાખે છે. તો એ ખૂબ મોટી વાત છે અને ખૂબ સરાહનીય છે. અગત્યની વસ્તુ એ પણ છે કે આજે જે લોકોએ સેવા કરી મનથી, તનથી, ધનથી, એ સર્વે હરિભક્તો ભાઈઓ બહેનો જે અહીંયા દેખાતા નથી, પડદા પાછળ કામ કરી રહ્યા છે. ઘણા બધા ફોટા મારા પાસે આવ્યા, હરિભક્તોએ મોકલાયા કે ક્યાંય આપણે કલ્પના નહીં હોય ત્યાં ત્યાં બહેનોએ, ભાઈઓએ, દીકરાઓએ, દીકરીઓએ એવી સેવા કરી છે. એના પાછળનું કારણ હોય તો માત્ર ને માત્ર ભગવાન રાજી કરવા અને ભગવાનના ભક્તને રાજી કરવાના છે. એ હરિભક્તોને હું કોઈ સર્ટિફિકેટ નથી આપતો, કોઈને હું સર્ટિફિકેટ નથી આપતો, નરનારાયણદેવ એને સર્ટિફિકેટ આપવાના છે. આ દેવ છે ખૂબ બળિયા છે, એનાથી અધિક કંઈ છે નહીં. આપણું જીવન છે એ જ છે. હમણે સ્વામીએ સરસ કીર્તન ગાયું ને, હું ચાકર નરનારાયણ દેવકો. આપણે દાડિયા રાખતા હતા પહેલા ખેતરામાં, હવે જડતા નથી. પણ ચાકર એટલે વેચાણ થઈ ગયો કહેવાય. હું તમે બધાએ વેચાણ થઈ ગયા છે દેવના, કારણ કે એ દેવનું અનાજ ખાઈને આપણે જીવીએ છીએ, આપણે આપણું અનાજ ખાઈને જીવતા નથી. આ હકીકત છે. સરસ આ ઉત્સવ આપણો આપણા માટે શોભાયેલો છે. દેવનું તો જે મોટપ છે એ આપણે વર્ણવી શકીએ એમ નથી. આમાંથી આપણે શીખ લઈને આગળ વધવાનું છે. આપણે મહંત સ્વામી જોડે બેઠા હતા, મહંત સ્વામી જોડે ઘણી બધી ચર્ચાઓ થઈ અને સ્વામીએ વાત કરી. મેં કીધું આપણે જે કાર્ય થાય નરનારાયણ દેવનું થવું જોઈએ. એક નાનો રૂમ થાય કે ઓરડો થાય એ નરનારાયણ દેવનો થવો જોઈએ. એ તો મારી પહેલેથી ખૂબ તકેદારી છે. જે દેવનું છે એ મારું છે. એટલા માટે મેં સ્વામીને કીધું, મેં કીધું આ જે SMBS છે સંસ્થા, એ કોઈ વ્યક્તિગત નથી. જેમ ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ એ વ્યક્તિગત નથી, એ ડાયરેક્ટ નરનારાયણ દેવ અમદાવાદ સાથે જોડાયેલું છે. એમ આજે મહંત સ્વામીએ થોડા વર્ષો પહેલાં પહેલ કરી, SMBSની સંસ્થા છે એ ભુજ નીચે જોડાયેલી છે. અને મેં મહંત સ્વામીને વાત કરી, મેં કીધું જો આના એમલગેટેડ જે ઇન્સ્ટિટ્યુશન હોય એના રજિસ્ટર્ડ સર્ટિફિકેટ એ ભુજ મંદિરના OC ઓફિસ કોપીમાં હોવા જોઈએ જોઈએ ને જોઈએ. આજે ગમે તે મંદિર હોય, તમે એનું બંધારણ હોય કે તમે એના સર્ટિફિકેટ્સ હોય. આ બધા ધંધા કરો છો તમે, બધા ધંધા એટલે ખરાબ નહીં હો, બિઝનેસ અનેક પ્રકારના, તો એમાં તમારા સર્ટિફિકેટ્સ હોય, શેર સર્ટિફિકેટ્સ હોય, જે હોય એ તમે લોકરમાં રાખો છો કે નહીં, ના રાખતા હોય ના પાડતો, ચલો આંગળા ઊંચા કરો. કોઈ બાકી ન રાખે. એક નાનું ખેતર હોય ને તો એનું 7-12 ઉતારાને 3 ચાવી કૂચીમાં રાખે. તો આપણે એક OC ચેરિટીની એ ભુજ મંદિરમાં મોકલવાની આપણી ફરજ થાય છે. અને એ ઉપરાંત મેં તો ત્યાં સુધી કીધું હતું સ્વામીને કે જે આપણા 24ના મંદિરો છે એને પણ ગમે તે વાત કરી. અને આપણે દેવના છે કારણ કે ભવિષ્ય આપણું શું છે. તમે વિચાર કરો કે આજે સ્વતંત્ર કોઈ સંસ્થા હોય, ભલે ટ્રસ્ટ હોય, આપણે કહેવા માટે કહીએ કે અમે તમારા છીએ ને તમે અમારા છો, લાવ લખીને આપી દો. કોઈ લખતું નથી. મારો નિયમ એ છે
કે બધાને સમયથી સૂજી જવાની જરૂર છે અને આપણે દેવના થઈને રહીશું ને તો બે પેઢી ચાર પેઢી પછી બચ્યા રહીશું. તો પાછળ શું આવવાનું તમને ખ્યાલ નથી ને મને ખ્યાલ નથી, તમે બધા જાણો છો. આપણે તકેદારી રાખવાની જરૂર છે. એટલે મેં મહાન સ્વામીને એ પણ વાત કરી, એ પણ રાજી થયા અને એ સંસ્કાર તો અમને બાપજી આપેલા છે કે દેવનું હોય એ જ આપણું છે, બાકી બીજું કંઈ આપણું નથી. વાતો કરવામાં ના હાલે, એ તો કામ કરવું પડે. ત્રીજી અગત્યની વસ્તુ એ છે, મેં સવારે વાત કરી મહાન સ્વામીને કે મેં કીધું આજે ગઈકાલે ભગત આવ્યા તો પ્રસાદીની જગ્યા દીધી, પણ એનાથી વધારે દીધી. કયા ગામના હતા? રામપરના, રામપરના હતા, રામપરના. થેન્ક યુ સ્વામી. તો ધન્ય છે એ હરિભગતને, કારણ કે આજે જમીનો માટે ખૂન થઈ જાય છે. એની જગ્યાએ આજે એ પોતાના જીવના ટુકડાની જેમ પાડેલી જગ્યા એ દેવને આપે. ખૂબ ખૂબ ધન્યવાદ છે ભગતને. એક વસ્તુ લઈને જવાની જરૂર છે અને ખાસ આપણે તકેદારી રાખવાની જરૂર છે. અને હું બધાએ સંતો વડીલોથી લઈ અને કૃષ્ણસ્વામી તમને બધાએ નાના નાના સંતો હોય એને કહીશ કે આપણે પ્રસાદીની જગ્યા છે ને જેટલી ભુજમાં, એ ભલે નાનકડી હોય, આપણે ખેતરાને જ જોઈતા, ચલો એ 10x10ની જગ્યા હોય તો એ ભુજ મંદિરના નામે હોવી જોઈએ, જોઈએ ને જોઈએ. એમાં ખાલી સંતો મહેનત કરે એવું નહીં, આપણે મહેનત નથી કરવાની. એટલે સહિયારી આપણે બધાએ મહેનત કરવાની છે, જેથી કરીને પ્રસાદીની જગ્યા છે ને એની કોઈ કિંમત નથી હોતી. એટલે ખૂબ મહેનત કરીને જે પણ થાય, આજે ભુજ મંદિરથી જરૂર પડે તો એ રકમે ચૂકવી દઈશું, પણ એ જગ્યા આપણા દેવની હોવી જોઈએ, દેવની હતી અને દેવની હોવી જોઈએ. તો આ ત્રણ અગત્યની વાતો હતી જે આપણે ઉતારવાની છે. હું કથા કરવાના આવ્યો, અહીંયા કથા સ્વામી કરતા હતા, પણ એ મહત્વની કથા કરી છે જે આપણા જીવમાં કોતરીને રાખવાની જરૂર છે, જે કારણ શરીરમાં મૂકવાની જરૂર છે. એ કથા છે, આ ભગવાનની કથા છે, ભગવાનની વાતો છે, મહિમાની વાતો છે. પણ મેં વહીવટની વાત કરી છે, તો એ ખાસ બધા તકેદારી રાખે અને આપણે જે પણ નાના મોટા કાર્ય થાય તો આ ખાસ એનો એમ્ફેસિસ મુકાય કે 24મા જેટલી આપણી જગ્યા છે, 24મા જેટલા સંકુલો છે, એને દેવ નીચે ગમે તેમ કરીને થાય. એ જ મારા હૃદયની અંદર ઉમળકા આવે છે. એની તમે પ્રયત્નશીલ રહેશો તો ભગવાન તમને શું ક્યાં કરશે, તમારી પેઢીઓ શું ક્યાં કરશે. તો એ ખાસ ખટકો રાખવાની જરૂર છે. અને હું માનું છું કે બાપજીની એમાં હામી હશે જ, કેમ સવાલ જ નથી બાપજી કે. એટલે હું બોલી શકું તો ક્યાંથી બોલી શકું કે ઉપરથી આવ્યું હોય તો ને, કૂવામાં હોય તો અવાડામાં આવે ને, રૂપિયો હોય ઉપર ચૂરણ થાય, ઉપરથી મળ્યું છે તારે બોલાય છે. એ પેઢીઓથી, સાત પેઢીથી, જે છ પેઢીથી મળતું આવ્યું છે એ ભગવાનના બળે કરીને, અને એ સંસ્કાર જે પણ પ્રાપ્ત કરીએ છીએ સારું એ ત્યાંથી આવે છે, બાકી સ્વભાવના દોષો મારા છે. તો આજે ખૂબ આનંદ થયો, ઘણા બધા હરિભક્તોને મળવાનું થયું, ઘણા મળી નથી શક્યા, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જો તમે, આપણે બધા અંતર તો ભેગા છીએ કે જુદા નથી પડી ગયા, પણ બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ આપ સૌ એ જે સેવા કરી છે, અને ખાસ કરીને ગઈકાલે જો કેટલા બધા સંતો આવ્યા હતા અને બધા સંતોએ ખૂબ મહેનત કરી છે, અદ્વિતીય છે. આમને આમ આપણે જો આગળ વધતા રહીશું તો હંમેશને માટે મહારાજ આપણી ભેગા રહેશે, અને મહારાજ ભેગા રહેશે પછી આપણે કંઈ કરવાનું નહીં રહે. તો આપણું કાર્ય એટલું જ છે, ભગવાન રાજી કરવા, દેવ રાજી કરવા. નારાયણદેવ મળ્યા છે એની ખુમારી ક્યારે પણ ન જાય એની આપણે તકેદારી રાખવાની છે. હવે મને લાગે છે બધા રાજી હશો આ ઉત્સવ નિમિત્તે, ઉત્સવ લઈને જાજો બરોબર. નરનારાયણ દેવની
નરનારાયણ દેવની મજબૂત બોલો, મજબૂત બોલો, નરનારાયણ દેવની. હા હવે બરોબર, ખાધા વગર આટલી જે બોલે. હાલો હાલો, ખૂબ સરસ વાલા ભક્તજનો, છેલ્લા નવ નવ દિવસથી આપણા સૌ ઉપર અમે દ્રષ્ટિ તો વરસાવી રહ્યા હતા, પણ આજે અંતરના ઉદ્ગારો કેવો માપજીનો આજે રાજીપો છે આપણે જોઈ શકીએ છીએ. વાલા ભક્તજનો, આટલી તાળી પૂરી ન થાય, બે હાથ ઊંચા કરી અને આ આશીર્વાદને કાયમને માટે ખૂબ સરસ. વાલા ભક્તજનો, મહારાજશ્રીના આશીર્વાદ તો મેન તમે ઘણી વખત શ્રવણ કર્યા હશે, પણ આ આશીર્વાદ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ ભુજની અંદર ઉજવાઈ રહ્યો છે. ને બાપજી કેટલી બધી સંતો અને ભક્તોને ભલામણ કરી. વાલા ભક્તજનો, આ જે શબ્દો પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના મુખમાંથી નીકળ્યા એ આપણી હૈયારૂપી તિજોરીની અંદર સાચવી રાખી કાયમને માટે સંતો હોય કે ભક્તો હોય, જે જે મહારાજશ્રી ભલામણ કરી આપણને સૌને કે કચ્છની અંદર મહારાજ સાત સાત વર્ષ સુધી વિચરણ કર્યો અને ઘણા બધા પ્રસાદીના સ્થાનો અને એ સ્થાનો ભુજ મંદિરના થઈ જાય. વાલા ભક્તજનો, સંતો અને ભક્તોની જવાબદારીમાં આવે છે બાપજીના વચનને આપણે અધરો અધર ઝીલી લઈએ અને નસમસ્તક વંદન કરીને કહીએ કે જે કાંઈ સ્થાનકો છે તમામ સંતો અને એ ભક્તો જવાબદારી વાલા ભક્તજનો ખંથી નિભાવશે એવા મહાપુરુષોના ચરણોમાં વંદન કરી. ખૂબ સરસ વાલા ભક્તો, જે અત્યારે પૂજ્ય દેવપ્રકાશ સ્વામીએ જે જે ભક્તો અને સાથોસાથ જે કોઈ દાન કરેલું હતું ભૂમિનું નવ નવ દિવસ સુધી, એ ભૂમિ તમારી પોતાની છે એવો ભાવ દર્શાવ્યો હતો અને ઘણા બધા ભક્તોની સેવા પણ રહી હતી, ત્યારે એમાંથી થોડા ઘણા ભક્તો છે એમને યાદ કરીશ. ભક્તો, તમારું સ્થાન જાળવી રાખજો, હજી તો પૂજન બાકી છે. આપણે પૂજ્ય મહંત સ્વામી, ક્યારે પણ આપણે આવું સન્માન અને પૂજન જોયું નહીં હોય એવું પૂજન આપણે આપણી દ્રષ્ટિની આગળ ખડું થવાનું છે, ત્યારે ભક્તો પ્લીઝ સભાની અંદર તમારું સ્થાન જાળવી રાખજો. હજી બહુ વાર છે, જમવાનો પ્રસાદ ભોજન પ્રસાદ લેવાનો ટાઈમ થયો નથી, એટલે પ્લીઝ બધાએ બેસી રહેજો. બધાએ ભક્તોને આજે પ્રસાદ 12 વાગે મળવાનો છે, એટલે 12 વાગ્યા પહેલા કોઈ ઊભો થવાનો નથી. પ્લીઝ અહીંયા જજો નહીં, બારે બહુ તડકો છે અને ઠંડક હોય તો આવા મહાપુરુષોના ચરણોમાં ઠંડક છે, એટલે પ્લીઝ કોઈ પણ હરિભક્તો જતા નહીં. જલ્દીથી જે ભક્તોએ હજી થોડા જાજા ભક્તોના નામ લઈ ગયા, કારણ કે આ ઉત્સવની અંદર બહુ મોટી જવાબદારીથી એમને સેવા કરેલી હતી, ત્યારે જરૂર સંતોની પાસે એમને બોલાવીશ, પુષ્પાની માળા સ્વીકારશે. ગાયત્રી ટેક્ટર્સ એવા સુભાષભાઈ અને સુરેશભાઈ, આ બંને છેલ્લા મહિના મહિનાથી આ વાલા ભક્તજનો ટ્રેક્ટરોની સેવા આપેલી હતી. એવી જ રીતે ખાસ ખૂબ સરસ એ ભક્તોને પણ યાદ કરીશ અને ખાસ વાલા ભક્તજનો, જેમની આજ્ઞા અને આશીર્વાદથી આ મહામહોત્સવ નવ નવ દિવસ સુધી આપણે સૌએ ભવ્યતાની રીતે કોઈ પણ દિવસોમાં આપણને સૌને તકલીફ નથી પડી એવા નરનારાયણ દેવની પૂર્ણ કૃપા, પૂજ્ય ધર્મકુળના પૂર્ણ આશીર્વાદ અને આવા મોટા પુરુષો બેઠા એની અમી દ્રષ્ટિથી આપણે આ ભવ્ય આપણે છેલ્લા સત્ર તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે વાલા ભક્તજનો, નવ નવ દિવસ સુધી આચાર્ય મહારાજ, મોટા મહારાજ, પૂજ્ય 108 કૌશલ વજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણી આ સભાની અંદર સમગ્ર ધર્મકુળ આ નવ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર જ્યારે વાલા ભક્તજનો હાજર રહ્યા છે ત્યારે માન સ્વામી ખૂબ રાજી થયા છે અને એમનો રાજીપો એટલો બધો, તમામ સંતોને પણ તમામ હરિભક્તોને પણ એટલો આનંદ છે. આપણા નવે નવ દિવસ આપણા આચાર્ય મહારાજશ્રીની જ્યારે આપણા ઉત્સવની અંદર હાજરી હોય ત્યારે તમામ સંતોને પણ આનંદ હોય, પૂજ્ય મહંત સ્વામીને પણ આનંદ હોય, ત્યારે વાલા ભક્તજનો પૂજ્ય મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી પૂજ્ય આપણા આચાર્ય મહારાજશ્રી અને પૂજ્ય મોટા મહારાજશ્રી એ બંનેનું આપણે અહીંયા વાલા ભક્તજનો નવ નવ દિવસ સુધી રહ્યા એક, ત્યારે આપણે મહંત સ્વામી પૂજ્ય ઊભા થઈ અને બંને આપણા મોટા મહારાજશ્રીને આચાર્ય મહારાજશ્રીનું સન્માન કરશે. સરસ મજાની પ્રસાદીની આપણી એલચીના હાર જે મહારાજ નરનારાયણ દેવે ધારણ કર્યા એ જ સંતો અહીંયા કને હાર લઈને આવ્યા છે, ત્યારે પૂજ્ય મહંત સ્વામી આપણા આચાર્ય મહારાજશ્રી અને પૂજ્ય મોટા મહારાજશ્રીનું સન્માન કરશે. તો અત્યારે પૂજ્ય મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરો. સ્વામી, છેલ્લા નવ નવ દિવસથી વાલા ભક્તજનો આ એલચીના હારના આપણે દર્શન કર્યા હશે, જે નરનારાયણ દેવ આ એલચીના હારને ધારણ કર્યો હતો એ જ આપણે આ એલચીનો હાર, ત્યારે પૂજ્ય ઉપમહંત સ્વામી અને પૂજ્ય જાદવજી ભગત પણ અહીંયા કને વાલા ભક્તજનો પધારશે.
વાલા ભક્તજનો જોરદાર તાળીઓથી આ સન્માન ક્યારે પણ આપણે જોયું નહીં હોય, અદ્ભુત અને અદ્વિતીય. નવ નવ દિવસ સુધી રહ્યા એનો રાજીપો વાલા ભક્તજનો અત્યારે આપણે દેખાઈ રહ્યો છે. એવા સરસ મજાના જયારે નરનારાયણ દેવે એલચીના હાર ધારણ કર્યા અને આપણી દ્રષ્ટિને આંજી લેતા, એવા જ એ ભગવદ સ્વરૂપો આપણે એમના જ વંશજો એટલે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પૂજ્ય મોટા મહારાજશ્રીનો રાજીપો અત્યારે તમામ ભુજ મંદિરના સંતો વતી મહંતસ્વામી લઈ રહ્યા છે. ત્યારે પૂજ્ય ઉપમહંતસ્વામી પણ બંને આપણા આચાર્ય મહારાજને પૂજ્ય મોટા મહારાજશ્રીનું પૂજન કરશે. એવી જ રીતે પૂજ્ય જાદવજી ભગત પણ પુષ્પની માળા પહેરાવી અને એમનું સન્માન કરશે, એમનું અભિવાદન કરશે. ખૂબ ખૂબ સરસ વાલા ભક્તજનો, આ અદ્ભુત તસવીરને આપણા કેમેરાની અંદર કેદ કરી રાખીએ. કેટલો રાજીપો ધર્મકુળનો આ ભુજ મંદિરના સંતો પ્રત્યેનો કેવો પ્રેમ ભાવ આપણે આપણી આંખની સામે જોઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બાપજી. અમારા મહા મહોત્સવની અંદર છેલ્લા સાત સાત દિવસ સુધી પૂજ્ય મોટા મહારાજશ્રી આટલી મોટી ઉંમર છે છતાંય પણ આ મહા મહોત્સવની અંદર ખૂબ હાજર રહ્યા. અમારા જેવા નાના નાના સંતોને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ લાડ આપ્યો. બસ આવો ને આવો રાજીપો કાયમને માટે આ ભુજ મંદિરના નાના મોટા સંતો ઉપર વરસતો રહે. જલ્દી જેટલા ધર્મકુળના યજમાનશ્રીઓ જેટલા હતા, ધર્મકુળના પૂજનના જેટલા યજમાનો છે એ જલ્દીથી તમને ખબર જ હશે કે અમે ધર્મકુળના પૂજનના યજમાન થયા હતા. તો જલ્દીથી વાલા ભક્તજનો ઊભા થઈ જાજો. તમામ ભક્તો, જે તમને ખ્યાલ હશે જ્યારે પત્રિકા આપણી છપાતી હતી, જ્યારે તમે સેવા કરવા માટે આવ્યા હતા, ત્યારે તમે જ ધર્મકુળના યજમાનનો જે બિરુદ તમને મળ્યો હતો, જે સેવા તમને મળી હતી, એ સેવા જે હરિભક્તોએ કરેલી છે, તો એ જલ્દીથી હરિભક્તો અહીંયા કને પધારજો. પૂજ્ય ધર્મકુળનું અત્યારે તમારે પૂજન કરવાનું છે, જલ્દીથી પધારજો. હજી પણ વાલા ભક્તજનો આપણું પૂજન બાકી છે. પૂજ્ય આપણા આચાર્ય મહારાજ રાજી થયા છે ત્યારે આપણા પૂજ્ય મહંત સ્વામીને પણ એ સરસ રીતે પૂજન કરવાના છે, એમનું સ્વાગત કરવાના છે. તો અત્યારે જરૂર જે ભક્તો ધર્મકુળના જે કોઈ યજમાનો છે ધર્મકુળ પૂજનના, એ જલ્દીથી વાલા ભક્તજનો આવી જાઓ. તમે આ ધર્મકુળ પૂજનનો અવસર જે તમને પ્રાપ્ત થયો છે, એ અવસર અત્યારે પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. જે ભક્તોના નામ અહીંયાથી લઉં, એ ભક્તોની સેવા પણ અહીંયા બહુ ઉત્સવની અંદર રહી છે. ગાયત્રી ટ્રેક્ટર સુભાષભાઈ તથા સુરેશભાઈ, એમણે પણ આ ઉત્સવની અંદર ટ્રેક્ટરની સેવા કરેલી હતી. ગોવિંદભાઈ સિલિકા, કિશોરભાઈ સિલિકા, જયેશભાઈ ઠક્કર, એમની પણ ક્રેનની અહીંયા સેવા રહી હતી. મનીષભાઈ આહિર, ટ્રાન્સપોર્ટની એમની સેવા અહીંયા રહી હતી. એવી જ રીતે આપણી જે વાડી છે અને વાડીની અંદર ફૂલ વાવવા માટે એ ભક્તો અહીંયા કને આ ઉત્સવની અંદર કામે લાગ્યા એવા શામજીભાઈ વેલજી નારણપર, દિનેશભાઈ માવજી હલાઈ કુંદનપુર, મુરજીભાઈ કેરા, ખીમજીભાઈ માવજીભાઈ હલાઈ બળદિયા, લક્ષ્મણભાઈ હલાઈ મેકપર, અને ખાસ વાલા ભક્તજનો આપણી પાકશાળા ભુજ મંદિરની પાકશાળાની અંદર ઘણા ટાઈમથી સેવા કરી રહ્યા છે એવા અમારા વિશ્રામભાઈ ભુવા, એમણે પણ ખૂબ સેવા કરેલી છે. પૂજ્ય મહંત સ્વામી પાસે પધારશે. આજે આપણી સભાની અંદર માનવંતા મહેમાનો પધાર્યા છે તો એમને પણ જરૂર યાદ કરીશ. ખુશાલભાઈ પટેલ, પ્રિયંક પટેલ અમદાવાદથી પધારેલા છે, અને ભ્રીમજીભાઈ જોધાણી આ અહીંયા આપણી સભાની અંદર છે. એમને કહીશ કે આવો, પૂજ્ય મહારાજશ્રી અને મહંત સ્વામીના આશીર્વચન ગ્રહણ કરવા માટે પધારશો. ખૂબ સરસ વાલા ભક્તજનો, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ઉપમાન સ્વામી અને પૂજ્ય જાદવજી ભગત, એમનો અત્યારે વાલા ભક્તજનો પૂજન તરફ આપણે જઈએ ત્યારે આપણા સંપ્રદાયના વડા અમદાવાદ દેશ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પૂજ્ય મોટા મહારાજ શ્રી રાજી થઈ અને ત્રણે ત્રણ સંતોનું આજે પૂજન કરવા ઈચ્છે છે ત્યારે વાલા ભક્તજનો ભુજ મંદિરના તમામ સંતો વતી આ અદ્વિતીય નજરાણો ક્યારે પણ આપણે જોયું નહીં હોય ત્યારે પૂજ્ય મહારાજ શ્રી રાજી થઈ, પૂજ્ય મોટા મહારાજ શ્રી રાજી થઈ તમામ ભુજ મંદિરના સંતો વતી આ રાજીપાના પુષ્પો, રાજીપાની જે પુષ્પની માળા, એ ત્રણે ત્રણ વડીલોને તમામ ભુજ મંદિરના સંતો વતી અહીંયા કને અમારા ત્રણેય વડીલ સંતો અહીંયા કને મહારાજશ્રીનો રાજીપો પ્રાપ્ત કરશે. આ અદ્ભુત વાલા ભક્તનો દ્રશ્ય આપણે આપણી દ્રષ્ટિની સમક્ષ નિહાળી રહ્યા છીએ.
વાલા ભક્તજનો આ ઉત્સવનો સંકલ્પ કરનાર એવા પૂજ્ય મહંત સ્વામી એ 90 વર્ષની ઉંમરે પણ ખૂબ ડાખળો કર્યો અને આજ દિવસ સુધી વાલા ભક્તજનો પૂજ્ય મહંત સ્વામી એ ભક્તો પ્રત્યે કેટલી ચિંતા કરે, કેટલી ગાયો પ્રત્યે ચિંતા કરે, કેટલી વૃદ્ધો પ્રત્યે ચિંતા કરતા હોય છે, ત્યારે વાલા ભક્તજનો એ નાના નાના અબોલા જીવ પ્રત્યે મહંત સ્વામીનો એમ થાય કે હજી કચ્છની અંદર આ ખામી રહી જાય છે, આપણા આ દરબારની અંદર નરનારાયણ દેવની પૂર્ણ કૃપા છે અને એ કૃપાના ભાગરૂપે આપણે જ્યાં જેવી સેવોની સેવાની જરૂરિયાત હોય ત્યાં વાલા ભક્તજનો મહંત સ્વામીનું દિલ ક્યારેય ટૂંકું પડ્યું નથી અને આવ્યો જ્યારે રાજીપાની પુષ્પમાળા એલચીનો હાર જાદવજી ભગત એ સરસ મજાની સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવી 9-9 દિવસ સુધી જો ધર્મકુરુ આપણા ઉત્સવ ની અંદર અહીંયા હાજર હોય તો આપણે જરૂર એમનો વાલા ભક્તજનો સન્માન કરવું ઘટે, આ અદ્ભુત મૂર્તિના દર્શન સમગ્ર ભક્તજનોને થાય, વાલા ભક્તજનો કેવી અદ્ભુત તસવીર અને આપણા હૃદયસ્થ કરી લઈએ, એક નજરાણો આપણા ઉત્સવની અંદર ફરી પાછું ઉમેરાયો આ સુવર્ણ પ્રતિમા એ સરસ મજાનો જ્યારે જ્યારે આપણે આ પૂજ્ય મહારાજશ્રીના બંગલાની અંદર જ્યારે જ્યારે સંતો અને ભક્તો જશે ને એલચીને વાલા ભક્તજનો આ સરસ મજાનો જ્યારે હાર તૈયાર કર્યો છે ત્યારે હું અત્યારે બરોબર મધ્યસ્થ અહીંયા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી અને સાથોસાથ જે અહીંયા કને મુખ્ય સમિતિ જે ઉત્સવની હતી એ સમિતિના જે કોઈ સંતો છે એ સાથે સાથ મંડળધારી સંતો સાથોસાથ ભુજ મંદિરનું સુગ્ન ટ્રસ્ટી મંડળ પૂજ્ય શ્રી હરિસ્વામી અને પૂજ્ય વિશ્વ પ્રકાશ સ્વામી આટલા સંતો જલ્દીથી મધ્યસ્થ આવી જાઓ. પૂજ્ય મહંત સ્વામી ની અહીંયા કને જેટલા જેટલા બે નામ લીધા એ જલ્દીથી વાલા ભક્તજનો સ્ટેજની મધ્યમ બરોબર 200 ફૂટ નો હાર એલચીનો તૈયાર કરવામાં આવ્યો છે તો પૂજ્ય મહંત સ્વામી એમનું પૂજન કરવાનું છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી સાથોસાથ સાથે સાથ મંડળધારી સંતો પૂજ્ય વિશ્વ પ્રકાશ સ્વામી, પૂજ્ય શ્રી હરિસ્વામી અને ટ્રસ્ટી મંડળ ભુજનું જલ્દીથી ઉભા થઈ જાઓ. વાલા ભક્તજનો સંભળાય છે નામ તમે ત્યાંથી જાહેર કર્યું, જલ્દીથી વાલા ભક્તજનો આવી જાઓ, હજી આપણે કાર્યક્રમ થોડોક લેવાનો છે. સ્ટેજના મધ્ય ભાગમાં બધા એ હરિભક્તો અહીંયા કને જલ્દીથી પહોંચી આવો. પૂજ્ય આપણા સૌના ગુરુ અને જેમના સંકલ્પથી આવડો મોટો સમયયાળો વાલા ભક્તજનો તૈયાર થયો છે, આપણે છેલ્લો દિવસ છે એ સમયયાળાની એક એક તસવીરો આપણી દ્રષ્ટિની સામે જ્યારે આપણે જોઈ શકીએ છીએ આ ભવ્ય અને દિવ્ય વાલા ભક્તજનો 200 ફૂટનો હાર એલાયચીનો હાર અને આપણા જીવનમાં પણ આવા મહાપુરુષોની સુગંધ ભર્યો જે આશીર્વાદ છે એ કાયમને માટે વાલા ભક્તજનો રહે ત્યાં આ નવીન સરસ મજાનો એલચીનો હાર આપણે એમને એક બાજુ ટ્રસ્ટીશ્રીઓ આવી જાય, એક બાજુ સંતો આવી જાય, મધ્યમાં આપણા સૌના ગુરુ એવા પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી, પૂજ્ય જાદવજી ભગત અને પૂજ્ય ઉપમહંત સ્વામી આ સરસ મજાની વાલા ભક્તજનો વ્યવસ્થા અમારા સંતો અહીંયાથી કરશે. આપણે પણ ફરી પાછો વાલા ભક્તજનો મારે ફરી પાછા તમને ઉભા કરવા પડશે, એક વખત કીધા વગર જ ઉભા થઈ જાવ બધા ભક્તો. આ સમયો આપણે નરનારાયણ દેવ અને જેના હૃદયની અંદર નરનારાયણ દેવ રહ્યા છે અને સરસ મજાનો આવો રંગે ચંગે ન ક્યારે આપણા જીવનમાંથી ભૂલાય એવો સમય આણો જ્યારે વાલા ભક્તજનો પૂજ્ય મહંત સ્વામીના સંકલ્પથી થયો હોય અને એ મહંત સ્વામીને સન્માન થતું હોય ત્યારે હૃદયની અંદર એવી ભાવના રાખજો કે આટલા જ હરિભક્તો ટ્રસ્ટી અને સંતો નથી એ પૂજ્ય મહંત સ્વામીના સન્માનની અંદર હું પણ જોડાયેલો છું આવી દિવ્ય વાલા ભક્તજનો ભાવના રાખજો. કેવો સરસ મજાનો આ એકલાયચીના હારથી વાલા ભક્તજનો સમગ્ર ધર્મકુળ, પૂજ્ય ટ્રસ્ટી મંડળ, પૂજ્ય મંડળધારી સંતો, વડીલ સંતો, વાલા ભક્તજનો પૂજ્ય મહંત સ્વામીને આ હારથી સન્માન કરી રહ્યા છે. બે હાથ ઊંચા કરીને આપણે આ સન્માનને વાલા ભક્તજનો વધાવવાનો છે. તમામ સંતો, સાંખ્યોગી બહેનો, તમામ ભક્તો, વાલા ભક્તજનો હવે કદાચ આવું આપણે જોવા મળે કે નહીં મળે આ આપણા ઉદ્ગારનો અંતિમ દ્રશ્ય એટલે વાલા ભક્તજનો પૂજ્ય મહંત સ્વામીનો સન્માન છે. બોલો શ્રી નારાયણ દેવ કી.
શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કી ભક્તો જેવા તો ઉભા છો એમને ઉભા રહેજો હજી જેવી રીતે આપણે મહાન સ્વામીનું સન્માન કર્યો એવી જ રીતે આપણે કચ્છના સમસ્ત સાંજક બહેનોના ગુરુ સ્થાને જેને મહાન સ્વામી નિમણૂક કરી છે એવા મહિલા મંદિરના મહાંત સાંજોગી સાંભા ફેરનું પણ આજે ભવ્યથી ભવ્ય સન્માન કરવાનું છે. સમસ્ત ભક્તોને કહેશો એક વખત મહાન સાંભાઈ ફેરને પણ જોરદાર તાળી ભક્તો વધાવજો. આ ઉત્સવની અંદર મહાન સાંભાઈ ફેરની આજ્ઞાથી લગભગ આ ઉત્સવમાં 600 થી 700 સાંજોગી બહેનો આ ઉત્સવમાં આવ્યા. આ મહાન સાંભાઈ ફેર સહિત સમગ્ર કચ્છના સમસ્ત ભાઈઓએ એટલી બધી ભાઈઓની સંભાળ રાખી છે, એટલા રાજી થઈને અહીંથી ગયા છે. ના ભૂતો ના ભવિષ્ય તેવો ઉત્સવ અમને દર્શન મહાન સામભાઈ ફઈ કરાવ્યા છે. લાખ લાખ ધન્યવાદ છે સામભાઈ ફઈને. તો આજે મહંત સ્વામી ઉપ મહાન સ્વામી પાસે જાદવજી ભગત સમગ્ર સંતો સમગ્ર ભક્તો સમગ્ર સમસ્ત ગ્રસ્ત બહેનો આજે મહાન સામા ફેરનું સન્માન કરવાનું છે. તો ઝડપથી આવશે અમારા મુરજીભાઈ કોઠારી, જાદવજીભાઈ, રામજીભાઈ ઝડપથી આવશે મહાન સ્વામી પાસે. ઝડપથી ત્યાં પુષ્પમાળા લઈ જશે અને સમસ્ત જે ઉત્સવની જે જે ઉત્સવમાં જે મહાન સ્વામી નિમણૂક કરી છે, સમસ્ત સમિતિ બનાવી છે, 10 થી 12 બહેનો છે, એ મહાન સાંભા ફેરનું સન્માન કરશે. તો ઝડપથી આપણે ટ્રસ્ટ ઇસ્યુ તે લઈ જશે, છાપ લઈ જશે અને સરસ મજાની નરનારદેવની એક મૂર્તિ પણ આપણે આપવાની છે. એનું કારણ એ છે કે આ ઉત્સવમાં લગભગ કચ્છના સમસ્ત બહેનોની સેવા મોટા ઉત્સવમાં અમે સેવા રહી છે. જે સુવર્ણ સત્તાની સેવા પણ આ સમસ્ત ભાઈઓ તરફથી રહેલી છે. અને જે અત્યારે ભક્તો તમે જુઓ છો ભુજની અંદર 4-4 વારા આવે છે ભુજ મંદિરમાં, એ વારા બહેનોની પણ ખૂબ સેવા રહી છે ભક્તો. તો ઝડપથી આ હાર અને પુષ્પમાળા માન સામભાઈ પાસે લઈ જશે અને માન સામભાઈ ફેરનું સન્માન જે માન સામીએ સમિતિ નિમણૂક કરી છે એ સમસ્ત બહેનો ભેગા થઈ અને માન સામભાઈ ફેરનું સન્માન કરશે. એની સાથે જે મોટા સાંગજોગી બહેનો હોય એને પણ સાથે રાખજો. તમામ બહેનોનો ભક્તો માન સામભાઈ ફેરનું જ્યારે સન્માન થાય ત્યારે જોડતા તાળેથી આપણે પણ એમને વધાવશો. આ ઉત્સવમાં ખૂબ બહેનોની સેવા રહી છે. આવનારા બહેનો હોય ભક્તો હોય એને પણ ખૂબ સેવા સામભાઈ ફેરી કરી છે. તો લાખ લાખ ધન્યવાદ મહાન સ્વામી ઉપ મહાન સ્વામી આચાર્ય મહારાજશ્રી મોટા મહારાજશ્રી સમસ્ત બહેનોને આજે રૂઢ આશીર્વાદ આજે પાઠવે છે. અમારું સમગ્ર સમગ્ર ટ્રસ્ટી મંડળને અહીં જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. એમને પણ સન્માન અમારે કરવાનું છે. તો સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીં જ ઊભા રહી જાય, ક્યાંય જવાનું નથી. ભક્તો અત્યારે જે અમારા ટ્રસ્ટી દેખાય સમગ્ર ટ્રસ્ટી મંડળ એ પણ અહીં હાજર રહેશે. જેવી રીતે ભક્તો ટ્રસ્ટી છે એવી રીતે સંતો જે ભુજમાં ટ્રસ્ટીઓ છે સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીંયા આવી જશે માન સામે પાસે. તો ઝડપથી આપણો આપણે સન્માન આપણે માન સામે ફેરું કરવાનું છે. ટ્રસ્ટી શું તો લઈને જાય છે. છેલ્લે આપણે સમગ્ર આ સંતો સાંજીભાઈને જોરદાર તાળી વધાવી અને ભાવથી મારા ભાર ઘણા ઘણા જય સ્વામિનારાયણ. ખૂબ સરસ વાલા ભક્તજનો, ખૂબ સરસ વાલા ભક્તજનો, અહીંયા કને સંતોનું સન્માન થયું. પૂજ્ય સાંખ્યોગી સામભાઈ ફઈ તેમણે ખૂબ સાંખ્યોગી બહેનોને સાચવ્યા. એવા જ રીતે વાલા ભક્તજનો કેમ ભૂલાય આ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર જેમની હાજરી રહી છે એવા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા એમની પણ ખૂબ ખૂબ વાલા ભક્તને જોરદાર તાળીઓથી વધાવીએ. મોટા મહારાજ મોટા ગાદીવાળા શ્રી એમનો પણ પૂર્ણ ધર્મકુળ એમનો સાંખ્યોગી બહેનો ઉપર પૂર્ણ રાજીપો રહ્યો છે. ત્યારે બસ વાલા ભક્તજનો હવે જે હરિભક્તો હું જયારે નામ જાહેર કરીશું ભુજ મંદિરનો શુક્ન ટ્રસ્ટી મંડળ જેમાં સંતો અને હરિભક્તોનો લિસ્ટ જલ્દીથી વાલા ભક્તોનો સ્ટેજ ઉપર આવી જાઓ. સંતો હોય કે હરિભક્તો હોય, સદગુરુ મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી વાલા ભક્તજનો પ્રમુખ સ્થાને આપણા મહંત સ્વામી, એમના પછી સદગુરુ પુરાણી સ્વામી ભગવત જીવન દાસજી સ્વામી ઉપમંત સ્વામી, કોઠારી પાર્ષદ વરે જાદવજી ભગત, સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી, સદગુરુ સ્વામી શ્રી દેવ કૃષ્ણદાસજી, સદગુરુ પુરાણી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી, સદગુરુ સ્વામી શ્રી જગજીવનદાસજી, સદગુરુ સ્વામી શ્રી દેવ પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી અને શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી આ સંતોનું ટ્રસ્ટી મંડળ છે. એવી જ રીતે
વાલા ભક્તજનો સંતોની સાથે એકમેક થઈ અને હરિભક્તો જે કઈ વાલા ભક્તજનો આપણે જોઈએ છીએ આ ટ્રસ્ટીઓ બધા ઉભા છે પરમ ભક્ત શ્રી મુરજીભાઈ કરશનભાઈ શિયાણી એ મહાન સ્વામીની આજ્ઞાથી વર્ષોથી અહીંયા મંદિરમાં સેવા બજાવી રહ્યા છે એવા અમારા મુરજીભાઈ કરશન શિયાણી મુખ્ય કોઠારી પરમ ભક્ત શ્રી જાદવજીભાઈ વિશ્રામ ગોરશિયા ઉપકોઠારી પરમ ભક્ત શ્રી રાજેન્દ્રભાઈ નટવરલાલ દવે ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી શશિકાંતભાઈ ગૌરીશંકર ઠક્કર ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી રામજીભાઈ ગોપાલ દબાશિયા ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી ભચ્યુભાઈ રવજીભાઈ રાવરિયા ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી કુંવરજીભાઈ કરશન પોકાર ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી શામજીભાઈ ધનજી હિરાણી ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી લાલજીભાઈ નાથા વરસાણી ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી અનિલભાઈ હીરાલાલ ગોર ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી હરજીભાઈ ગાંગજીભાઈ વેકરિયા ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી કાનજીભાઈ દેવજી મેપાણી ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી દેવસિંહભાઈ કરશન હિરાણી ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી નારણભાઈ રત્ના કેરાઈ ટ્રસ્ટીશ્રી પરમ ભક્ત શ્રી અર્જણભાઈ મનજી વેકરિયા ટ્રસ્ટીશ્રી એમની સાથે સાથે વાલા ભક્તજનો સલાહકાર સમિતિ આજે જરૂર સલાહકાર સમિતિની જ્યારે નિર્માણ થયું ત્યારે પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી પણ હાજર હતા એ સ્વામીને પણ આજે જરૂર યાદ કરીએ એવી જ રીતે કોઠારી પાર્ષદ ખીમજી ભગત અને પરમ ભક્ત શ્રી રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા આટલા સંતો અને આટલા હરિભક્તો જલ્દીથી વાલા ભક્તજનો રામજીભાઈ મુરજીભાઈ જાદવજીભાઈ ઝડપથી સભામાં આવજો આજે જ્યારે ટ્રસ્ટી મંડળને યાદ કર્યું છે ત્યારે મારે આજે કહેવું પડે અમારા માન સામે ઉપમાન સામે પાછા જાદવજી ભગતે જે ઉત્સવની મુખ્ય સમિતિ હતી એમાં કન્વીનર તરીકે ત્રણ ભક્તો નિમણૂક કરી હતી અમારા અમારા મુરજીભાઈ અમારા મુખ્ય કોઠારી મુરજીભાઈ કસન શિયાણી ઉપ કોઠારી જાદવજીભાઈ સ્વયં ગોરસિયા અને સલાહકાર રામજીભાઈ દેવજી વેકરિયા આ ત્રણ ભક્તોએ ખરેખર ખૂબ આ મહોત્સવમાં સેવા ભજવી છે માન સામેની આજ્ઞાથી એમની સાથે અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ પણ ખંભે ખંભો મેલાવીને રાત દિવસ કોઈ દિવસ ના નથી પાડી ગમે ત્યારે બોલાવીને ત્યારે અમારું સુગ્ન ટ્રસ્ટી મંડળે આ મહોત્સવમાં ખૂબ સેવા ભક્તો કરી છે જોરદાર તાળી અમારા સમગ્ર ટ્રસ્ટી મંડળને જોરદાર તાળી ભક્ત વધાવો છો લાખ લાખ ધન્યવાદ છે અમારા સમગ્ર ટ્રસ્ટી મંડળને માન સામે ખૂબ માન સામે પાસે જાદેજ ભગતની આજ્ઞાથી ખૂબ ભક્તો સેવા કરી લાખ લાખ ધન્યવાદ છે આ ભક્તોને ભક્તો તમે જુઓ છો અત્યારે માન સામા ફેરનું સન્માન થયું સમગ્ર ભાવીને ધન્યવાદ છે મેં પહેલે પણ કીધું તો ભુજની અંદર ચાર ચાર વારા આવે છે એ વારાવાળા બહેનોને પણ લાખ લાખ ધન્યવાદ છે આવનારા બહેનોને ખૂબ સાચવ્યા છે અને જે બહેનોને નિમણૂક કરી માનસ્વામીએ એ બહેનો પણ સરસ બધા ઉત્સવમાં સેવા ભજવી છે એ બહેનોને સમગ્ર બહેનોને લાખ લાખ ધન્યવાદ છે આ સમગ્ર મહોત્સવમાં જે બહેનોએ સેવા કરી છે એમને પણ માનસ્વામી ખૂબ રૂઢ આશીર્વાદ આજે પાઠવી રહ્યા છે ત્યારે ઝડપથી કહેશો રામજીભાઈ મુરજીભાઈ ઝડપથી પધારજો આ સમગ્ર કચ્છી મંડળનો માનસ્વામી ઉપ માનસ્વામી પાસે દાદાજી ભગત આપણા આચાર્ય મહારાજશ્રી મોટા મહારાજશ્રી સમગ્ર કચ્છી મંડળનો સ્વાગત કરવા ઈચ્છે છે ત્યારે ઝડપથી પધારજો હવે આપણા આવી ગયા છે ક્રમશઃ મુરજીભાઈ તમે પધારજો ક્રમશઃ જાદુભાઈ પધારજો રામજીભાઈ પધારજો ત્યારબાદ અમારા સંતો જે ટ્રસ્ટી મંડળમાં છે એ નામ હું ભૂલી ગયો છું એ સંતો પર ઝડપથી સંતો પાસે માન સામે પાસે પધારજો એમને પણ પુષ્પમાળા આજે પહેરાવવાની છે અમારા સંતો પણ ખૂબ આમાં મહેનત કરે ટ્રસ્ટી મંડળે જ્યારે જ્યારે માન સામે આજ્ઞા કરે ત્યારે કોઈ દિવસ ના ન હોય સામેની આજ્ઞાથી સમગ્ર ટ્રસ્ટી મંડળે ખૂબ સેવા કરે ત્યારે ઝડપથી મુરજીભાઈ આવો આ મુરજીભાઈને પહેલાં બોલાવજો હા પેલા સંતો બોલાવશું આપણા ઉપમાન સામે પધારશે પાસે દાદાજી ભગત પધારશે જે સંતોનું નામ ભૂલી ગયા એ ક્રમશઃ ઝડપથી પધારજો અમારા બાળકૃષ્ણ સ્વામી દેવ કૃષ્ણ સ્વામી સદગુરુ પુરુષોત્તમ સૌરભ સ્વામી સદગુરુ જગજીવન સ્વામી સદકોઠારી સ્વામી દેવ પ્રકાશ સ્વામી શાસ્ત્રી અક્ષર પ્રકાશ સ્વામી શાસ્ત્રી દેવચરણ સ્વામી શાસ્ત્રી શુકદેવ સ્વરૂપ સ્વામી આટલા 11 સંતો આ ટ્રસ્ટી મંડળમાં છે એમાં સૌથી આપણું પ્રમુખ સ્થાન છે એવા આપણા સૌના ગુરુ મહાન સ્વામી છે તો ઝડપથી એક વખત અમારા ટ્રસ્ટી મંડળને વધાવશું અને પાર્ષદ ખીમજી ભગત જો સભામાં હોય તો ઝડપથી ખીમજી ભગત પધારજો તમારા મહોત્સવમાં ખૂબ સેવા રહી છે ભક્તોએ ભક્તોનો પણ યાદ કરીશ અમારા ધીરજભાઈ ચતુર્ભુજ ઠક્કર ધીરુભાઈ જો સભામાં હોય તો ઝડપથી પધારજો આપનો પણ આ ઉત્સવમાં
ઉત્સવમાં કે લગભગ 24 કલાક જાદવજી ભગતની આજ્ઞાથી તમે ખૂબ સેવા કરી છે. પહેલે પણ ટ્રસ્ટી મંડળમાં હતા ત્યારે પણ સેવા કરી છે. વર્તમાન તમે ટ્રસ્ટી હો કે ન હો પણ ભગતજીની આજ્ઞાથી અમે ખૂબ સેવા કરી ત્યારે ધીરુભાઈ આ ટ્રસ્ટી મંડળનું સ્વાગત થઈ જાય તરત જ તમે વાંચી આવજો. બે મિનિટ તો ઉભા રહેજો, ટ્રસ્ટી મંડળનો એક ફોટો પડી જાય અને સ્વાગત થઈ જાય ત્યારબાદ તમે આવજો. ધીરુભાઈને પણ લાખ લાખ ધન્યવાદ. ખૂબ સરસ વાલા ભક્તજનો, આ ભુજ મંદિરનો જે ટ્રસ્ટી મંડળ એમાં ખાસ આ સંતોનો ટ્રસ્ટી મંડળ છે. વાલા ભક્તજનો, તમે કદાચ ક્યારે આ દર્શન કર્યા નહીં હોય, એક સ્ટેજ ઉપર જ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ઉપમાન સ્વામી, પૂજ્ય જાદવજી ભગત અને સમગ્ર ટ્રસ્ટી મંડળ આ સંતો અહીંયા કને વાલા ભક્તજનો જોઈ રહ્યા છે. અને એવી જ રીતે અમારું ભુજ મંદિરનું સુગ્ન ટ્રસ્ટી મંડળ, કોઠારી શ્રી, ઉપકોઠારી શ્રી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ, વાલા ભક્તજનો આ તસવીર આપણા માટે એક નજરાણું રૂપ છે. બસ તમે બધાએ એવી નરનારાયણ દેવને પ્રાર્થના કરજો કે બસ આ ટ્રસ્ટી મંડળને એવી તાકાત આપે, એવી શક્તિ આપે, આ સમય થયો એનાથી પણ મોટા મોટા સમય આપણા દ્રષ્ટિની સામે આપણે જોતા રહીએ અને આગળ આવનાર ભવિષ્યની અંદર મહા મહોત્સવના નિર્માણ થાય. અને વાલા ભક્તજનો આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે તો ઉત્સવનો સંપ્રદાય કહેવાય. હજી એક ઉત્સવ આપણી દ્રષ્ટિની સામે ગયો નથી ને હમણાં જ ભગતજીએ જાહેરાત કરી દીધી, ભાઈ શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થશે અને એ પણ આપણે ઉત્સવ ખૂબ ધામધૂમથી આપણે ઉજવવાનો છે. ત્યારે વાલા ભક્તજનો આ અદ્ભુત તસવીર, સરસ મજાનો જે સંતોએ પ્રતિક કરેલ નરનારાયણ દેવનું જે સુવર્ણની પ્રતિમા એ તૈયાર કરેલી છે, વાલા ભક્તજનો આપણે જોઈ રહ્યા છીએ. પૂજ્ય ભુજ મંદિરના કોઠારી, ઉપકોઠારી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ, અત્યારે પૂજ્ય માન સ્વામી, પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી અને તમામ સંતો જે આપણા ટ્રસ્ટી મંડળ છે એમના તરફથી જે ભુજ મંદિરે સરસ નરનારાયણ દેવ ભગવાનનું સ્વરૂપ કર્યું એ સ્વરૂપને અત્યારે ટ્રસ્ટીશ્રીઓ વધાવી રહ્યા છે. લાખો લાખ ધન્યવાદ આ સમગ્ર ટ્રસ્ટી મંડળોને, સાથે સાથે અમારા સલાહકાર સમિતિની અંદર રામજીભાઈ એ પણ ખૂબ સારી રીતે સંતોની સાથે અને ટ્રસ્ટી મંડળની સાથે રહ્યા છે. એવા જ અમારા સલાહકાર સમિતિની અંદર પાર્ષદ વરે ખીમજી ભગત, એમણે પણ વાલા ભક્તજનો આ ઉત્સવની અંદર ખૂબ મોટી સેવા કરેલી છે. સમગ્ર પ્રદર્શન આપ નિહાળી શકો છો. એ પ્રદર્શનની અંદર રાત દિવસ છેલ્લા 2-3 મહિનાથી યુવાનોને ભેગા કરવા એવી કમિટીને સાથે રાખીને ખૂબ વાલા ભક્તજનો મહેનત કરી છે, ત્યારે એમને પણ લાખો લાખ ધન્યવાદ. તમામ સંતો, તમામ વાલા ભક્તજનો, સભામાં બેઠેલા ભક્તો, બે હાથ ઊંચા કરીને તાળીઓથી આ સન્માનને આપણે વધાવી. જે વાલા ભક્તજનો નરનારાયણ દેવે સિલેક્ટ કરેલા હોય, ટ્રસ્ટી શ્રીઓ, પૂજ્ય મહંત સ્વામીની દ્રષ્ટિ એમના ઉપર પડી હોય, આજે કદાચી આ અત્યારે સ્ટેજ ઉપર બેઠા છે, કાલે સવારે તમને પણ નરનારાયણ દેવ અંદરથી પ્રેરણા કરે, આવા પૂજ્ય મહંત સ્વામીની દ્રષ્ટિ પડે અને તમને પણ જ્યારે લાભ મળે, નરનારાયણ દેવ અપાવે ત્યારે આપણે પણ એ લાભને ચૂકતા નહીં. વાલા ભક્તજનો, આવા સંતોના સાથે રહી અને આપણે બધાએ સાથે ખંભે ખંભો મળાવી કચ્છના, ભલે આ વાલા ભક્તજનો ટ્રસ્ટીઓ હોય પણ કચ્છના સત્સંગી નાના હોય કે મોટા હોય, પૂજ્ય સંતોની સાથે કાયમ રહ્યા છે અને કાયમને માટે સાથે રહેશે એવા વાલા ભક્તજનો, પૂર્ય નરનારાયણ દેવની પૂર્ણ કૃપા વાલા ભક્તો આ વર્ષી છે. આ અદ્ભુત અમારા કરેલો ટ્રસ્ટીશ્રીઓએ કાર્ય, એ કાર્યને ભુજ મંદિર અહીંયા કને વધાવી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ ટ્રસ્ટીશ્રીઓને. બસ આવીને આવી આજ્ઞા જ્યારે મહંત સ્વામીની થાય ત્યારે એ મહંત સ્વામીના પૂર્ણ રાજીપાના તમે પ્રાપ્ત અને અધિકારી થતા રહેશો. બસ અત્યારે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી આ દિવ્ય સન્માન અને સ્વાગત જે આપણા જીવનની અંદર ક્યારે ભૂલાય નહીં એવી તસવીરો આજે છેલ્લો ઓપ વાલા ભક્તજનો અહીંયાથી સ્ટેજ ઉપરથી અપાઈ રહ્યો છે, ત્યારે આ એક કાર્યને આપણે ખૂબ ખૂબ વધાવી, તારીઓથી આપણે વધાવી અને આ જ યાદગાર તસવીરો આપણી કાયમને માટે આપણે એ ભક્તોને પણ ભૂલાય નહીં. વાલા ભક્તજનો, અત્યારે જે ટ્રસ્ટી મંડળ છે પણ એના પૂર્વે ઘણા બધા એવા કોઠારી ટ્રસ્ટીશ્રીઓ એ પણ ભુજ મંદિરની અંદર રહીને ખૂબ સેવા કરેલી છે, એને વાલા ભક્તજનો અત્યારે આપણે યાદ કરવાના છે. પહેલે પણ જ્યારે મહંત સ્વામી આપણા ગાદી ઉપર હોય, એ મહંત સ્વામી પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી હોય, ધર્મજીવન સ્વામી હોય કે પછી અત્યારના ધર્મનંદન સ્વામી હોય, એ સંતોની આજ્ઞામાં રહી અને ઘણા બધા આપણા ભૂતપૂર્વ જે કોઠારીઓ હોય, ટ્રસ્ટીઓ હોય, એને પણ અહીંયા યાદ કરવા ઘટે, ત્યારે અત્યારે જે વર્તમાન જે ટ્રસ્ટી મંડળ છે એને યાદ કર્યો. એવી જ રીતે વાલા ભક્તજનો,
ભૂતપૂર્વે જે ટ્રસ્ટીને કોઠારી થઈ ગયા એમને પણ આપણે નવાજવાના છે, એમને પણ પુષ્પની માળા આપણે અહીંયાથી આચાર્ય મહારાજ રાજીપા રૂપે પહેરાવશે, પૂજ્ય મન સ્વામી પણ પહેરાવશે. યાદ કરીશ વાલા ભક્તજનો, ભૂતપૂર્વ ટ્રસ્ટી મંડળ, પરમ ભક્ત શ્રી રવજીભાઈ માવજીભાઈ ભુડિયા પૂર્વ કોઠારી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી શામજીભાઈ નારણભાઈ છાંગા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી લાલજીભાઈ મંજીભાઈ ગજપરિયા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી ખીમજીભાઈ રામજીભાઈ ભુડિયા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી બાબુલાલભાઈ રતનસિંહ ખુથિયા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર. જલ્દી વાલા ભક્તજનો બધા આવજો, અહીંયા પુષ્પની માળા અને આશીર્વાદ રૂપે તમને જરૂર મન સ્વામી રૂડા હૃદયના આશીર્વાદ પાઠવશે. પરમ ભક્ત શ્રી ગોપાલભાઈ માવજીભાઈ શાંખલા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી ધીરજભાઈ ચત્રભોઈ ઠક્કર પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી મેઘજીભાઈ નાથાભાઈ હિરાણી પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી વાઘજીભાઈ વાલજીભાઈ પટેલ પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી મહેશભાઈ એચ ઠક્કર પૂર્વ કોઠારી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી લાલજીભાઈ ખીરાભાઈ શાહ પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી મનસુખભાઈ નારાયણજી સોની પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી પ્રેમજીભાઈ કેસરા રાઘવાણી પૂર્વ કોઠારી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી ધરમસિંહભાઈ ખીમજીભાઈ શાહ પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી હીરાલાલ નારાયણજી બાવા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી માવજીભાઈ લાલજીભાઈ વેકરિયા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી કુંવરજીભાઈ ભીમજી ખેતાણી પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી લક્ષ્મણભાઈ રામજી હિરાણી પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી કલ્યાણભાઈ નારાયણ રાબડિયા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર, પરમ ભક્ત શ્રી પુરુષોત્તમભાઈ હરજી વાસાણી પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર. બસ વાલા ભક્તજનો, જે ભૂતપૂર્વ પૂર્વે પણ સંતોની આજ્ઞાથી નરનારાયણ દેવના સેવાની અંદર કાયમને માટે જોડાયેલા હતા એ ભક્તોને પણ ભુજ મંદિર ભૂલ્યું નથી. ભલે કદાચ વર્ષો થઈ ગયા હોય છતાંય પણ પરમ ભક્ત શ્રી હીરાલાલભાઈ નારણજી બાવા પૂર્વ ટ્રસ્ટી શ્રી ભુજ મંદિર પધારજો. વાલા ભક્તજનો, જે જે ભક્તોના નામ લીધા જલ્દીથી, આ તો આપણો આજનો દિવસ એટલે આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ છે. જે તમે કરેલી સેવા એ પૂજ્ય મોટા મહારાજ શ્રી હોય, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હોય અને પૂજ્ય મહંત સ્વામી, એ તમારી સેવાને ક્યારેય ભૂલ્યા નથી અને ભૂલશે પણ નહીં, ત્યારે જરૂર આપણે આ સ્ટેજ ઉપરથી યાદ કરે છે. વાલા ભક્તજનો, જરૂર યાદ કરીશ એક સોની પરિવારને, જે આપણે સરસ મજાના ઠાકોરજીના સુવર્ણના વાઘાના આપણે દર્શન કર્યા, સરસ મજાના મોડિયાના આપણે સૌએ દર્શન કર્યા. જે મોડિયા સોની મહારાજે તૈયાર કરેલા છે એ જરૂર હું અત્યારે અહીંયાથી યાદ કરીશ. સોની પ્રતાપ, મનસુખલાલ, નયનભાઈ અને જેનિશભાઈ, આ ત્રણે ત્રણ બંધુઓ સ્ટેજ ઉપર પધારશે, પૂજ્ય મહંત સ્વામી અને આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ખૂબ પ્રેમથી અને ભાવથી વાલા ભક્તજનો, જ્યારે મહંત સ્વામીની આજ્ઞા થાય ત્યારે આ સોની પરિવાર ખૂબ સારી રીતે આ ઠાકોરજી મારા કરેલી સેવા એ સ્વીકારવાના છે, ત્યારે શ્રદ્ધા અને ભક્તિથી એ સેવા કરતા હોય એવા સોની પરિવારને પણ અને ખાસ વાલા ભક્તજનો, આ મહા મહોત્સવની અંદર આર આર પટેલ આપણી સભાની અંદર બિરાજમાન છે, તો એમને પણ કહીશ કે આવો, ટ્રસ્ટી તરીકે પણ એમની સેવા રહેલી છે ભુજ મંદિરમાં, તો જરૂર અત્યારે પધારશે આર આર પટેલ સાહેબ. વાલા ભક્તજનો, આપણે છેલ્લા નવ નવ દિવસથી સરસ મજાની આપણા માટે આ સંતોએ વ્યવસ્થા કરી રાખી છે ખુરશીની, એ ખુરશી વાલા ભક્તજનો, જે તમે ખુરશી ઉપર બેઠા છો એ દરેક ખુરશી, એના ઉપર બેસીને છેલ્લા નવ નવ દિવસથી કેટલા ભક્તોએ ભજન કર્યો છે, કેટલાય ભક્તોએ મંત્ર ઉચ્ચારણ કરેલું છે, એવી વાલા ભક્તજનો પ્રસાદીની ખુરશીઓ જે તમે બેઠા છો, જો તમને એ ખરીદી લેવાની ઈચ્છા હોય તો ખાસ વાલા ભક્તજનો, આ સ્કીમની ખુરશીઓ છે અને ખાસ પ્રસાદની ખુરશીઓ છે, તો જે ખુરશી રૂપિયા 550 ની છે એ જ ખુરશી
ફક્ત 330 રૂપિયામાં તમને પ્રાપ્ત થશે અને જે 650 રૂપિયાની ખુરશી છે એ ખુરશી 400 રૂપિયાની પ્રાપ્ત થશે એટલે વાલા ભક્તજનો આ પ્રસાદીની ખુરશીઓ તમારા ઘરની અંદર વસાવજો અને જ્યારે ખુરશીમાં બેસો ત્યારે નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની યાદો આપણે કાયમને માટે રહેશે તો એવા વાલા ભક્તજનો જે ખુરશીની અહીંયા સુધી લઈ આવ્યા છે એવા શ્રી હરિકૃષ્ણ ટિમ્બર્સ એમના પરિવાર પુરુષોત્તમભાઈ પીડી પટેલ પરિવાર અહીંયા કને પધારશે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને પૂજ્ય માન સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરશે પધારજો પીડી પટેલ સાહેબ નડિયાદ ભુજ મંદિરમાં વાલા ભક્તજનો આપણે ભૂદેવો વર્ષોથી પૂજ્ય માન સ્વામીની આજ્ઞાથી જ્યાં જ્યાં આપણે મંદિરોના નિર્માણ થાય એના મૂર્ત કાઢવાના હોય કે અન્ય કોઈ યજ્ઞ કરવાના હોય મૂર્તિ પ્રતિષ્ઠાના યજ્ઞો એવા અમારા ભુજ મંદિરના ભૂદેવો અહીંયા કને જો હોય તો જરૂર હું સ્ટેજ ઉપર આહુત કરીશ ભુજ મંદિરના સેવાકીય તમામ ભૂદેવો પૂજ્ય માન સ્વામીની આજ્ઞાથી જ્યારે જ્યારે માન સ્વામી બોલાવે ને તત્પર દોડી આવે એવા અમારા પવિત્ર ભૂદેવો જે આ પૃથ્વીના દેવો કહેવાય એ દેવોનો પણ અત્યારે વાલા ભક્તજનો પૂજ્ય માન સ્વામી એમને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે તો સભાની અંદર ભુજ મંદિરના ગોર એવા જે કોઈ ભૂદેવો છે એ જલ્દીથી અહીંયા કને પધારશે ખૂબ સરસ વાલા ભક્તજનો પૂજ્ય અહીંયા કને માન સ્વામી પધારશે અને 2-5 મિનિટ એમના હૃદયના ઉદ્ગારો જે માન સ્વામી આ દિવ્ય જે 9 દિવસનો માહોલ જોયો અને એ માહોલ જોઈને પૂજ્ય માન સ્વામીને પણ ઈચ્છા થઈ મારે 2-5 શબ્દો આ ભક્તોને આ સંતોને કહેવા છે ત્યારે હૃદયના ઉમળકા સાથે પૂજ્ય માન સ્વામી અહીંયા કને પધારશે સંતો અને ભક્તોને સૌને વાલા ભક્તજનો આપણા માન સ્વામીના હૃદયમાં બધાનું સ્થાન છે ત્યારે પૂજ્ય માન સ્વામી આ પધારશે સંતો અને ભક્તોના જે હૃદયના ઉદ્ગારો છે અહીંયાથી પૂજ્ય માન સ્વામી રજૂ કરશે પૂજ્ય માન સ્વામી ધર્મનંદન દાસજી ભુજધામ આપણા ઈષ્ટદેવ સર્વાવતારી અક્ષર બ્રહ્મધામના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ એમને બાતમાં ગાલીને પધાવેલા નરનારાયણ દેવ એમને આજે 200 વર્ષ થયા એનો ઉત્સવ આપણે ખૂબ ધામધૂમથી ઉજવ્યો અને બધા હરિભક્તો દેશ દેશાંતરમાંથી આવી સંતો પણ દેશ દેશાંતરમાંથી આવી કરીને આ ઉત્સવનો લાભ બધાએ લીધો અને એને જોઈ કરીને અમે ખૂબ સંતોષ થયો છે અમે ખૂબ બધા સંતો રાજી થયા છે કે તેમાં પણ આપણો ધર્મકુળ આપણા પૂજ્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી 1008 તેજેન્દ્ર કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને એ સાજું પરિવાર આ મંદિરમાં અને આ ઉત્સવમાં આવી કરી અને જે મને સંતોષ પમાડ્યા છે એને કહીને અમને તો ખૂબ શુભ સંતોષ થયો છે અને બધા ખૂબ રાજી થયા છે એકદમ કે હો સાજો પરિવાર આ ઉત્સવની અંદર આવી અને મને સત્સંગ આપ્યા અને બધાએ સંતોને ખૂબ અમૃતવાણીનો લાભ પણ આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા આચાર્ય મહારાજશ્રી અને મોટા મહારાજશ્રી આપણે આવી કરી અને બધાને રાજી કર્યા છે અમે પણ ખૂબ રાજી થયા છે વિશેષમાં ભુજ મંદિરે પહેલાં SSMB સંસ્થા શરૂઆત કરી જોકે મહારાજશ્રી તો ભેગા જ હતા પણ આજે મને વાત કરી હતી કે આ સંસ્થા છે તે ભુજ સાથે જ જોડાયેલી છે અમદાવાદ સાથે જોડાયેલી છે એમાં કોઈ શંકાનું સ્થાન છે જ નહીં કારણ કે ભુજ મંદિર છે એ અમદાવાદ અને સાથે સાથે જ છે તેવી જ રીતે આ સંસ્થા છે SSMB સંસ્થા જે UKની અંદર થયેલ છે એ સંસ્થા પણ
અમદાવાદ સાથે સાથે જોડાયેલી જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તમે બધા મનમાં કોઈ દિવસે કોઈ એવો વિચાર થયો હોય કે આ સંસ્થા જુદી છે, જુદી છે, જુદી છે, એ વાતો થતી હતી, પણ એવું નથી. આ સંસ્થા સાથે જ છે, બધા એક જ છે અને એક જ થઈ કે આ સંસ્થા ચાલે છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. માટે કોઈ પણ આવી સંસ્થા ઉપર કોઈ પણ એવી વિચાર કરતા નહીં કે આ સંસ્થા કોઈ પોતાની છે કે જુદી છે કે એક પ્રકારની છે કે એવી કે છે જ વાત નથી. આ સંસ્થા ભુજ મંદિર નરનારાયણ દેવની અને અમદાવાદની સાથે સાથે સહિત જ છે, એમાં કોઈ શંકા તમે કરતા નહીં. વિશેષમાં મારે વધારે કહેવાનું નથી, પણ આથી પહેલાં આવી જુદી જુદી વાતો થતી હતી એને કારણે પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું કે આ સંસ્થામાં તમે કઈ શંકા રાખતા નહીં, આ સંસ્થા ભુજ મંદિરની છે ને આપણી જ છે એવી રીતે તમે એને માનજો. માટે આજથી પહેલાં જે કોઈ શંકા હોય તે શંકાનું નિવારણ થઈ જવું. અને મહારાજ પૂજ્ય મહારાજશ્રીએ પણ ખુદ પોતે સારી રીતે વાત કરી અને સમજાવી, બધા તમે સમજી લેજો. માટે હવે વધારે કહેવાનું કાંઈ નથી. આ સંસ્થાની અંદર દેવની છે, એ પણ અમદાવાદની જ છે, એમાં કોઈ તમારે સંકાર કરવાનો નથી. અને અમદાવાદ મંદિરને અત્યારે મેં સિંહ સ્થાપન કરેલી છે, એવી આ સંસ્થા છે, જેમ અમેરિકાની અંદર પણ છે ને પણ દેશની અંદર યુકેની અંદર પણ છે, એ પણ અમદાવાદ સંત કાલુપુર મંદિરની જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન કરવાનું નથી. અને કોઈ એમ માનતા નહીં કે આ સંસ્થા આચાર્યની છે, આચાર્યની છે, એમ માનતા નથી, એમ માનતા નહીં. પણ એ દેવની જ છે, કાલુપુર મંદિરની જ આ સંસ્થા છે, એ કાલુપુર મંદિરની જ છે, એમ તમે નિશ્ચય માનજો. આ બધી વાત સંતાઓ આથી પહેલાં શંકાઓ કરે જ કરતા હોય, માણસો વિચારો કરે નહીં કે આ મહારાજશ્રી પોતે સાથે રહીને કામ કરે છે, તો એ તો સંસ્થા દેવની જ છે એમ માનવાનું તમારે છે. એટલે કાલુપુર આયસ સંસ્થા છે, એ કાલુપુર મંદિરની જ છે, એમ તમે નિશ્ચય માનજો. વધારે કહેવાનું જરૂર નથી, બધા સમજી શકો એમ છો, કારણ કે બધાને વાત ભણી ગઈ છે. અને આથી પહેલાં જે વાતો કરતા હતા તેનું આજે ખાસ નિરાકરણ થયેલું છે કે હવે આ બધી સંસ્થાઓ છે તે દેવની જ છે, મંદિરની જ છે, એમ તમે માનજો. વિશેષમાં મારે વધારે કરાવ્યું નથી. સર્વે હરિભક્તોને ખૂબ ભારપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, માન સ્વામીએ જે શબ્દ કીધા એ હર્ષ આપણે સ્વીકારશું. હવે ભક્તો, એક ભક્તોને જાત કરવા છે, જે આપણે મા વિષ્ણુજાક ચાલી રહ્યો છે એમની જેને આપણે ભૂમિ આપી છે એવા ડૉક્ટર દમયંતીબેન કનુભાઈ ગણત્રાના સુપુત્ર ડૉક્ટર સત્યમભાઈ ગણત્રા ભુજ એ સભામાં આવ્યા છે, એ પણ માન સ્વામી પાસે પધારશે. આ ડૉક્ટર સાહેબને લાખ લાખ ધન્યવાદ છે, જે આપણે કિંમતી જમીન આપણા મહોત્સવમાં આપી. જો જમીન ના આપી હોત ને ભક્તો, મુખ્ય દ્વાર આપણે કરી શક્યા ન હોત. મુખ્ય દ્વારમાંથી જે ભક્તો આવી રહ્યા છો ને એ પણ કરી ન શક્યા હોત. ત્યાં ડૉક્ટર સાહેબ પાસે અરવિંદભાઈની સાથે લઈને ગયા ને ત્યારે ખરેખર આ ડૉક્ટર સાહેબને લાખ લાખ ધન્યવાદ છે. આ કોઈ પણ પૂછ્યા વિના આ સામે તમે આ જમીન તમારી છે, આ બાઉન્ડ્રી તોડો તો ભલે જેમ કરવું એમ, પણ ડૉક્ટર સાહેબને લાખ લાખ ધન્યવાદ છે. આવે છે ડૉક્ટર સાહેબ સત્યમ ગણત્રા ભુજ. ડૉક્ટર સાહેબને જોરદાર તાળી આપણે વધાવશો. આ ડૉક્ટર સાહેબે આપણા ઉત્સવમાં ખૂબ સહયોગ આપ્યો છે. ડૉક્ટર સાહેબ અમારા માન સામે, ખૂબ માન સામે, પાર્ષદ જાદવજી, ભગત સહિત આપણા આચાર્ય મહારાજશ્રી, મોટા મહારાજશ્રી આપણે સન્માનવા ઈચ્છીએ છીએ. ડૉક્ટર સાહેબ લાખ લાખ ધન્યવાદ. આ ઉત્સવમાં તમે ખૂબ સહભાગી થયા છો. અરવિંદભાઈ તમને જે અરવિંદભાઈને કહેવાથી તમે સાથે રહ્યા અને જમીન આ મંદિરને તમે આપી ઉત્સવ દરમિયાન, લાખ લાખ ડૉક્ટર સાહેબ તમને ધન્યવાદ. હવે આ ઉત્સવમાં ભક્તો, જે ભક્તો નાની મોટી સેવા કરી છે એવા છેલ્લે આભાર વિધિ કરવા માટે આવશે આપણા ભુજ મંદિરના ઉપમાન સ્વામીને કહેશો. સ્વામી તમે જ આ આભાર વિધિનો વહન તમે સહન ગ્રહણ કરો. તમામ ભક્તો ઉત્સવમાં નામી અનામી જે ભક્તો સેવા કરી હશે ને આભાર વિધિ માટે ઉપમાન સ્વામીને આપણે આહુત કરશું. Thank you.
જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ. કેમ મોજમાં? બહુ સરસ. જે આપણો સંકલ્પ હતો કે આવો ઉત્સવ આપણે કરશું, એ આજે નરનાડેવ આપણા બધાના સંકલ્પ પૂરા કર્યા છે. ભક્તો બધા એક એક સંકલ્પ અધૂરો નરનાડેવ રાખ્યો નથી. તમને અને તેમાં ખાસ માન સામેને એવો સંકલ્પ હતો કે આવો જબરજસ્ત દુનિયામાં ન થયો હોય ઇન્ટરનેશનલ ઉત્સવ થવો જોઈએ, ક્યાંય પણ ખામી ન રહેવી જોઈએ એવો ઉત્સવ આ નરનાડેવની કૃપા થકી થયો છે. એટલે કોઈ અધુરાશ રહી નથી. આપણે કીધું આજ ઉત્સવ આવે આવે ઉત્સવ પૂરો થઈ ગયો. અને જે જે કોઈએ ભક્તો આ સત્સંગમાં આ ઉત્સવમાં આવ્યા એનો માત્ર માર ખાલી આભાર વિધિ કરો છો કે ધન્યવાદ છે તમે આવ્યા ને, ધન્યવાદ છે. તેમાં પણ સંતોએ આ ઉત્સવમાં જે મહેનત કરી જે ભોગ આપ્યો, બહારના સંતો આવીને જે આ ઉત્સવ માણ્યો, સંહિતા પાઠમાં સંતો જે બેઠા, એક એક પ્રવૃત્તિમાં જે સંતોએ સેવા કરીને એ સંતોને પણ હું ધન્યવાદ. એથી પહેલાં પણ આપણા સૌના ગુરુ ધર્મ કુળ આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્રી પ્રસાદજી મહારાજ અને ગાદીપતિ શ્રી કૌશલ પ્રસાદજી મહારાજ અને લાલજી મહારાજ, સમગ્ર ધર્મ કુળ પરિવાર આપણે નવો નવો દિવસ જે સત્સંગનો લાભ આપ્યો ને દર્શન આપ્યો ને એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તાળીઓથી ભગત ખૂબ તાળીઓથી વધાવો આપણા ધર્મગુરુ આચાર્ય મહારાજશ્રીને. તેમાં પણ પછી મહાન સ્વામીની આજ્ઞા, મહાન સ્વામીને પણ ભક્તો ખૂબ વધાવો. તમામ સંતોએ જે સેવા કરી, એક એક સંતોએ નામ નહીં લઉં પણ તમામ ભોજના સંતો, 250 સંતો, બહારથી આવેલા સંતો ખૂબ આ સત્સંગની સેવા કરી, સંહિતા પાઠમાં સંતો આવ્યા પધાર્યા એ તમામ સંતોનો આભાર. હરિભક્તોએ જે દેશ પરદેશમાં આ સત્સંગનું માન સામેનું આમંત્રણ સ્વીકારી અને આપ જે પધાર્યા હો ને, જે આ તનથી સેવા કરી, મનથી સેવા કરી અને જે ધનથી સેવા કરી છે ને, ખૂબ ખૂબ માન સામે તમને ખૂબ આભાર માને છે કે તમારા થકી તમે તિજોરી ખોલી એટલે આવો મોટો ઉત્સવ થયો અને માન સ્વામી તમને ખૂબ આભાર માને છે. તેમાં પણ આજે હરિભક્તોએ સેવા કરી, સ્વયંસેવકોએ ગજબની વાત, ભક્તો ગજબની, જ્યાં જોઈએ તો બધા વખાણ કરે શું સ્વયંસેવકે સેવા કરી, પીરસવામાં, પાણી પાવામાં વગેરે વગેરે, સિક્યોરિટી, પાર્કિંગ વગેરે વગેરે, જે સંત હરિભક્તો થકી અવાજ આવતો હતો ને, એટલે સ્વયંસેવકોને પણ ધન્યવાદ, ધન્યવાદ આપું છું. ભક્તો ખૂબ સેવા કરી છે ખૂબ. તેમાં પણ સાંખી યોગી ભાઈઓએ ખૂબ આ સત્સંગની સેવા કરી, બહારથી આવ્યા કચ્છના 400થી સાંખી યોગી ભાઈઓ જે સેવા કરી છે સત્સંગમાં રહીને, એને પણ ધન્યવાદ છે. સાઉન્ડ સર્વિસ હોય, લાઇટ ડેકોરેશન હોય, આ મંડપવાળા હોય, જે કોઈ નામી અનામી જે કોઈ બધા ભક્તોએ જે કંઈ સેવા કરી છે ને, એ તમામને માન સ્વામી આવકાર આપ્યો છે, ધન્યવાદ આપે છે. સાથે સાથે ભક્તો આટલો મોટો ઉત્સવ થયો છે, ક્યાંક સરચૂક હોય તો તમારો જાણીને રાજી રહેજો, કારણ કે ક્યાંક કોઈકને બધા આંગ્રહ સરખા નથી, એમ બધા હરિભક્તો સરખા પણ ન હોય, ક્યાંક સરચૂક થઈ હોય, કાંઈક કોઈક એક અધૂરો રહ્યો હોય તો રાજી રહેજો અને એમની દિલ ગુર્જર કરજો અને માન સ્વામી પણ રાજી રહેજો. જમવામાં પણ કંઈક વધઘટ થયું હોય, ક્યાંક ઓછું મળ્યું હોય, તિખાશ આવી ગઈ હોય, કંઈક બે શબ્દ કોઈને કહેવાઈ ગયા હોય ને, તો માન સ્વામી બધા આગળ રાજી રહેજો, રાજી પણ માગે છે. બધી ગુજર કરી ઉત્સવનો માહોલ લઈ જજો અને સૌ રાજી રહેજો. સર્વ હરિભક્તો ફરીવાર જ્યારે માન સ્વામી બોલાવે ત્યારે પધારજો, આવર ઉમંગથી આપણે ઉત્સવ કરશું. દેવનાથીને રહ્યા છો, દેવનાથીને રહેજો, તમારા પરિવારને પણ આવો આવો સંસ્કાર આપજો એવા સ્વામીના ઋણ આશીર્વાદ છે. બધા ભક્તોને આભારવાદ, આભાર કે ધન્યવાદ, તમે ઉત્સવમાં પધાર્યા. આ કથામાં કેટલો મોટો મોટો મંડપ, 450 નો મંડપ જ્યારે પહેલેથી ભરચક ભરાઈ ગયો ત્યારે સભામાં કથા સાંભળનારાને પણ ધન્યવાદ, ધન્યવાદ કે આટલો વિશાળ સભા એક સામટો ભરાઈ બેસવાની જગ્યા ન મળે, પાછળ ખુરશી કાઢી નાખવી પડે જ્યારે પટે માણસો બે, એટલા ભક્તો મૂળકોથી નરનાડેવની કૃપાથી નરનાડેવે જ પ્રેરણા કરી, હાલો ભાઈ મારો ઉત્સવ છે ઉત્સવ છે, મને ભક્તો બધા આવ્યા એ બધા ભક્તોને ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ કહી મારે ભક્તોએ પૂરું કરું છું, બધાને નાની અનામી બધાને આભાર. જય સ્વામિનારાયણ.
ખૂબ સરસ વાલા ભક્તજનો, પૂજ્ય ઉપમાન સ્વામીએ આ ઉત્સવની અંદર નાના મોટા સૌ ભક્તોને યાદ કર્યા. ખાસ કરીને તો આપણને સૌને વાલા ભક્તજનો આનંદ અપાવ્યો, હરિમય કર્યા, નરનારાયણ દેવનો મહિમા અદભુત સમજાવ્યો, સત્સંગી જીવનની અદભુત ગાથા એનું શ્રવણ કરાવ્યું. એવા વક્તાશ્રીઓને પણ આપણે લાખ લાખ ધન્યવાદ દઈ કે અમારા જીવનમાં ક્યારેય પણ ભૂલાશે નહીં. જે અહીંયાથી અમને જ્ઞાન મળ્યું છે, એ જ્ઞાનને અમે કાયમને માટે અમારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખશો, એવા લાખો લાખ ધન્યવાદ વાલા ભક્તજનો, વક્તાશ્રીઓને પણ કે અમૃતમય જે પાન છે ભગવાન શ્રીહરિનું અમને સૌને કરાવ્યું છે. બસ વાલા ભક્તજનો, આ મહા મહોત્સવ અત્યારે પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે હું તો કહીશ વાલા ભક્તજનો, નરનારાયણ દેવ ભગવાનની પૂર્ણ કૃપા આ તમામ સંતો અને ભક્તો ઉપર તો હતી જ, અને સૌ સંતો અને ભક્તોએ વાલા ભક્તજનો ખૂબ ભોજન આપણે આપણને અહીંયા કનેક્ટ કરાવ્યું, પણ એની પહેલાં અહીંયા ભજન એટલું બધું થયું છે ને, વર્ષ વર્ષ પહેલાંથી વાલા ભક્તજનો આ મહામહોત્સવને પૂર્ણ કરવા માટે ભજન થયું હતું. કેટલાય હરિભક્તોએ વાલા ભક્તજનો જન્મમંગલના પાઠ કર્યા, સર્વમંગલના પાઠ કર્યા, સાથે હરિસ્મૃતિના પાઠ કર્યા, વંદુના પાઠ કર્યા, અને કેટલાય ભક્તોએ ઉપવાસ કર્યા કે અમારો દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય, અને કચ્છના જે રાજા આપણા કચ્છ દેશના ધીંગા ધણી નરનારાયણ દેવની પૂર્ણ કૃપા અમારા ઉપર ઉતરતી રહે, એવા નાના મોટા સૌ ભક્તોના ભજનથી વાલા ભક્તજનો આ મહો મહોત્સવ આપણે ખૂબ સારી રીતે માણી શક્યા છીએ. બસ આપણે હવે સમાપ્તિ તરફ આપણે જઈ રહ્યા છીએ. બસ અંતિમ ઓપા સ્ટેજ ઉપરથી અપાઈ રહ્યો છે. ખૂબ સરસ વાલા ભક્તજનો, અત્યારે ભુજ મંદિરના ટ્રસ્ટી એવા દેવચરણ સ્વામીને પણ આહુત કરીશ. જ્યારે ટ્રસ્ટી મંડળ સૌ આવ્યા ત્યારે સ્વામીની બહુ મોટી જવાબદારી હતી, ગો મહિમા દર્શન આપણે સૌ પ્રદર્શનની અંદર વાલા ભક્તજનો આ દર્શન કર્યા હશે, અને વિશ્વનું પહેલું એવું પ્રદર્શન છે જે વાલા ભક્તજનો મોટા મોટા પુરુષો આવીને પણ પ્રભાવિત થઈ ગયા કે અમે ઘણી જગ્યાએ જતા એ પણ આવી ગો આધારિત ખેતી હોય એનો પ્રદર્શન કેવી રીતે કરવું એ વાલા ભક્તજનો પહેલ કરી હોય તો પહેલી ભુજ મંદિરે કરી છે, અને પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી પૂજ્ય દેવચરણ સ્વામી ખૂબ સાર્થક રીતે કામ પૂરું પાડ્યું છે. ત્યારે એવા દેવચરણ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી આવો, સમગ્ર ટ્રસ્ટી મંડળને વધાવ્યો, એમાં આપ પણ ભુજ મંદિરના એક ટ્રસ્ટી છો, ત્યારે આચાર્ય મહારાજશ્રી આપને પણ પુષ્પની માળા અને મહંત સ્વામી પણ પુષ્પની માળા પહેરાવશે, અને સાથે સાથે ગો મહિમા દર્શન વાલા ભક્તજનો ગુરુ શુક્ર શનિ અને રવિ આ ચાર દિવસ હજી ખુલ્લું રહેવાનું છે. જેવી રીતે મેં જે વાત કરી પ્રદર્શન ખુલ્લું રહેશે ચાર દિવસ, એવી જ રીતે ગો મહિમા દર્શન પણ ચાર દિવસ ખુલ્લું રહેવાનું છે. ગુરુ શુક્ર શનિ અને રવિ જો વાલા ભક્તજનો આ ઉત્સવની અંદર કદાચ વ્યસ્તોને લાભ ન લીધો હોય તો આ જરૂર આ ઉત્સવની અંદર જે હરિભક્તો પધારેલા છે એ તમામ હરિભક્તો આપણું ગો મહિમા દર્શન અને ભવ્ય પ્રદર્શન એનો લાભ સૌ હરિભક્તો લેજો. ખાસ વાલા ભક્તજનો, આ ઉત્સવની અંદર આપણે શાકભાજીની જરૂર પડતી હોય ત્યારે શશિકાંતભાઈ પટેલ અમદાવાદથી એમણે પણ 2-3 જેટલી લોરી એમણે બટાટાની સેવાની કરેલી છે, તો અમદાવાદથી પધાર્યા હોય તો અત્યારે પૂજ્ય મોટા મહારાજશ્રી પૂજ્ય મહંત સ્વામી પાસે પણ પધારશે. સાથે વાલા ભક્તજનો, આ ઉત્સવની અંદર કોઈ પણ હરિભક્તોની અહીંયા કનેથી નામ લિસ્ટ જાહેર કર્યો હતો પેરામણીનો, સાથે સાથે સુવર્ણનો દાન પણ ઘણા બધા હરિભક્તોએ કરેલો છે. એ નાની ચેન હોય તોય ભલે, અને ઠાકોરજીના વાઘાની મોટા મોટી સેવા હોય એ તમામ હરિભક્તોની પેરામણી કરવામાં આવશે. સુવર્ણની ટોપી હોય કે નાના મોટા કોઈ પણ સુવર્ણના આભૂષણો તમે જે અહીંયાથી દાન ભેટ કર્યા હોય એ તમામ ભક્તોને ભુજ મંદિરના કોઠારમાંથી પેરામણી કરવામાં આવશે. એટલે વાલા ભક્તજનો, ઉત્સવની અંદર પણ જે હરિભક્તોએ સેવા કરી હોય એની પર પેરામણી જો બાકી રહી ગઈ હોય તો ભુજ મંદિરના કોઠારમાં અવશ્ય મળો, ત્યાં કને ઉત્સવનો સંભારનું જે કાંઈ સંતોએ નક્કી કરેલું છે એ પેરામણી તમને જરૂર પ્રાપ્ત થશે. અને આજે ખાસ જેની પેરામણી બાકી રહી ગયો હોય એ જ હરિભક્તો કોઠારની અંદર તમારો નામ ત્યાં કને જાહેર કરી અને ત્યાં પેરામણી સ્વીકારી શકો છો. અને આજે બપોર પછી બરોબર 3:30 કલાકે જે વાલા ભક્તજનો આ ઉત્સવની અંદર કન્વીનર સંતો હોય કે હરિભક્તો હોય એ તમામ સંતો, તમામ હરિભક્તો, તમામ સાંખ્યોગી બહેનો
બધાયની અવશ્ય હાજરી વાળા ભક્તજનો અહીંયા કને જોવે, કારણ કે આ ઉત્સવની અંદર ઘણા બધા હરિભક્તોએ તડકાની અંદર ભોગ આપ્યો છે. સંતોએ બબે ચાર ચાર મહિના પહેલા એ પોતાનું જે કાર્ય મન સ્વામીની આજ્ઞાથી આગળ વધાવ્યું છે, એવા સંતોને વાલા ભક્તજનો પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પૂજ્ય મન સ્વામી છે રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. અને બરોબર રાજોપચાર જે આપણો થવાનો છે બપોરે 2:30 વાગે નિજ મંદિરમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય સ્વામીને મળે, જે રાજોપચારના યજમાન થયા છે એ ખાસ સ્વામીને જઈને ત્યાં કને મળે, એમના માર્ગદર્શન હેઠળ ત્યાં કને વ્યવસ્થા કરવામાં આવશે. બસ વાલા ભક્તજનો, આ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો અંતિમ ચરણ આપણા કચ્છના રાજાધિરાજ નરનારાયણ દેવના ચરણોમાં આપણે સમર્પિત કરી, હે પ્રભુ આપની કૃપાથી આ સર્વ અમારા 9 દિવસ કેમ પૂર્ણ થઈ ગયા ખબર પણ પડી નહીં એવા ભગવાન શ્રી હરિ, ભગવાન નરનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ રાધા કૃષ્ણ દેવના ચરણોમાં આપણે સમર્પિત કરી, પ્રભુ આપની કૃપાથી જ આવડ મોટો અમારો સમય પૂર્ણ થયો છે. ત્યારે વાલા ભક્તજનો પૂજનની અંદર વાલા ભક્તજનો રાજોપચારનું જે પૂજન થવાનું છે બપોર પછી એની અંદર જોડલો બેસી શકશે, એટલે એક સ્ત્રી અને એક પુરુષ એ બંને બેસી શકવાના છે, તો એ પણ ખાસ નોંધ લેજો. 2 જણા આવે પરિવારમાંથી જે રાજોપચારના યજમાનો થયા છે એ 2 જણા ત્યાં કને આવે, અને પૂજ્ય જે પુરુષ ભક્તો છે એ પૂજ્ય અક્ષરપ્રિય સ્વામીને મળે. વાલા ભક્તજનો ભુજની અંદર બેંક ઓફ બરોડા જે બ્રાન્ચ મેનેજર એવા આનંદભાઈ પ્રકાશ સાડેલ મહોત્સવમાં પધાર્યા છે, એમને પણ કહીશ આવો. પૂજ્ય મન સ્વામી આપને પણ રૂડા રૂડા આશીર્વાદ પાઠવે. અમારા સ્વયંસેવક ભાઈઓને કહીશ કે આરતીની થાળી જલ્દીથી તૈયાર કરજો. વાલા ભક્તજનો ગ્રસ્ત બહેનોના વિભાગમાં, સાંખ્યોગી બહેનોના વિભાગમાં તમામ સંતો આજે સાથે મળી, ભક્તો સાથે મળી અને છેલ્લા સત્ર અંતિમ સત્રને આપણે આરતી તરફ આગળ લઈ જશું. જે કોઈ આપણે 222 એકરના ગ્રાઉન્ડની અંદર ફેલાયેલો, જે બદ્રિકાશ્રમની અંદર ફેલાયેલા જે કોઈ પ્રદર્શન છે, રસોડાની સમિતિ હોય, તમામ ભક્તો બરોબર અહીંયા 3:30 વાગે આ દિવ્ય સભા મંડપની અંદર જરૂરથી જરૂર પધારજો. હા, અને થોડીક વખત આપણે શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરું, બપોર પછી તમે પણ થોડીક કથાનો લાભ દેજો, એટલે અમારા યુવાનોને બધાને હોશ આવે અને જે સેવા કરેલી છે એ પૂજ્ય મહન સ્વામી એ સેવાને બિરદાવશે, એટલે અચૂક વાલા ભક્તજનો હાજરી આપજો. બધા હરિભક્તો ઉભા થઈ જાઓ, જેટલા હરિભક્તો આજે સભામાં બેઠા છે અંતિમ સત્રની આરતીમાં બધા હરિભક્તો જોડાઈ જાઓ. જેટલા હરિભક્તો અત્યારે છેલ્લે તમે અહીંયા છેલ્લા સુધી રહ્યા એનો મોટા મોટો બેનિફિટ એ કે અંતિમ સત્રની આરતીની અંદર તમામ હરિભક્તોને લાભ મળવાનો છે. બંને બાજુ અમારા સંહિતા પાઠક સંતો છે, એટલે લાંબી લાઈન કરજો. પૂજ્ય સંતો પણ ઘણા બધા બિરાજમાન છે, સંતો પણ જોડાઈ જશે, અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મોટા મહારાજ શ્રી અને પૂજ્ય મહાન સ્વામી પણ છેલ્લે ખાસ કરીને વાલા ભક્તજનો અમારા આ મીડિયાની ટીમ લાખો ભક્તો સુધી આ ભુજ મંદિરનો જે નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ એનો ઘર બેઠા તમામ ભક્તોને લાભ અપાવે છે, અમારી મીડિયા ટીમને પણ લાખો લાખ ધન્યવાદ છે કે અહીંયા બેઠા જે હરિભક્તો કદાચ નથી પહોંચી શક્યા દેશ વિદેશની અંદર, ખૂબ સારી રીતે કોઈ પણ વિઘ્ન વગર ઇલેક્ટ્રિક મીડિયા હોય, પેપર ન્યૂઝ હોય, તમામ જે કોઈ મીડિયાવાળા હરિભક્તો છે તમામને ભુજ મંદિરના સંતો અહીંયાથી હૃદયથી આવકારે છે, તમારી સેવા કરેલી અને બિરદાવે છે. આરતીના પુરુષ
દર્શન કરશે પાડ કરમથી છૂટી પાડ કરમથી છૂટી કુટુંબ સહિત હશે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ ગીરી કાલે કરુણા બહુ ગીરી મોક્તાનંદ કહે મોક્તે મોક્તાનંદ કહે મોક્તે સુગમ કરે છે પ્રભુ જય સદ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ફોટો સેશન ક્યાં ક્યાં